माँ सरस्वती अने सद्गुरुना चरणमा प्रणाम करीने पुनः एक बार देवोना देव महादेव ने साष्टांग करीने मारी वाणी ने प्रवाहित करी रहो छु त्यारे प्रसन्न चित छु। आपने सौ एक एवी कथानु विशेष प्रसारण निहाळी रह्या छीए जे कथा 2019 मा शांतिधाम लेस्टर द्वारा लेस्टर ना सनातन मंदिर मा आयोजित थई हती। शिव महापुराण नी कथा ना वक्ता अधिकारी वक्ता हता पूज्य श्री विपुल कृष्ण शास्त्री जी। शांतिधाम लेस्टर द्वारा जन कल्याण ना मानव सेवा ना कार्यो ब्रिटन मा अने भारत मा पण अनेक विध क्षेत्रे नियमित रूपे थई रह्या छे अने एमानु एक कार्य आवनारा पर्व मा पण थनार छे એ છે અન્ન વિતરણનું કાર્ય, અનાજ વિતરણનું કાર્ય। કારણ કે દિવાળીના પર્વો છે, કોઈ ભૂખ્યું સુવે અને બીજાને ઊંઘ કેવી રીતે આવે, આ વાતથી પ્રેરિત થઈને ફૂડ પેકેટ્સ પણ દિવાળીના પર્વમાં આપવાના છે શાંતિધામ લેસ્ટર દ્વારા। અને મિત્રો, કથા શ્રવણના બીજા દિવસે એટલે કે ગઈકાલે પૂજ્ય શાસ્ત્રીજીએ આજ વાત કરી હતી। એમણે કથા શ્રવણનો મહિમા સમજાવતા કહ્યું કે કથા સાંભળવી, સમજવી અને આચરણમાં મૂકવી એ બહુ મહત્વનું છે। અનાજના એક એક કણનો બગાડ ન થાય એની પણ તેઓએ સાવચેતી રાખવા માટે આપણને સૌને અનુરોધ કર્યો હતો। દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે। આપણે ત્યાં પદ ગવાય છે, દીધું છે તો કોઈને આપીએ અને અનાજનો બગાડ ન કરીએ એની કાળજી લઈએ। અને હા, શિવ મહાપુરાણની કથાની સાથે સાથે જ જ્યોતિર્લિંગોના મહિમાનું પણ ગાન થઈ રહ્યું છે। આવો આજે ત્રીજા દિવસની કથાને આપણે સાંભળીએ। તારીખ 23 જુલાઈ 2019 રોજ બ્રિટનના લેસ્ટર શહેરમાં સનાતન મંદિરમાં શાંતિધામ દ્વારા આયોજિત પૂજ્ય વિપુલ કૃષ્ણ શાસ્ત્રીજીની શિવ મહાપુરાણની કથામાં મારી સ્વર સેવા સમર્પિત કરી રહ્યો છું એનો આનંદ છે। શિવ તત્વ એ ત્રિદલ સાથે જોડાયેલું છે, ત્રિશૂલ સાથે પણ જોડાયેલું છે। આધિ, વ્યાધિ અને ઉપાધિ એ બધાના કારક દેવ શિવ છે, બોલાના એ ભગવાન છે। અજાણતા જો પેલો પારધી એક બિલ્વપત્રની સેવા, એને તો ખબર પણ નથી કે આ સેવા છે, એ અજાણતા પણ જો એનાથી આ કર્મ થાય અને એનું એને ફળ આપે તો જાગૃતપણે કથાના પ્રવાહમાં બેસીને આપણે જે કંઈ ધ્યાન કરીએ એનું ફળ ચોક્કસપણે આપણને મળે જ, એ સાચી દિશાની ગતિ કરાવે। વિનંતી છે શ્રી અને શ્રીમતી રંજનબેન શર્મા અને સતપાલ શર્માજી અને જ્યોતિબેન જોશીને કે આપ પોથીજીના પૂજનમાં અને વ્યાસજીના પૂજન માટે પધારશો। Thank you.
આપણા અસ્તિત્વને શિવ મહાપુરાણની કથામાં ઉત્પ્રોત કરીએ. પૂજ્ય વિપુલકૃષ્ણ શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે આજના ત્રીજા દિવસના કથા પ્રવાહમાં આપણને સૌને લઈને ચાલે. ઓમ નમો ભગવતે રુદ્રાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંદે દેવ ઉમાપતિં સુરગુરુમ્. વંદે જગત્કારણમ્. વંદે પન્નગભૂષણમ્ મૃગધરમ્. વંદે પશૂનામ પતિમ્. વંદે સૂર્ય શશાંક વહ્નિ નયનમ્. વંદે મુકુંદ પ્રિયમ્. વંદે ભક્તજનાશ્રયમ્ ચ વરદમ્. વંદે શિવમ્ શંકરમ્. ભવાની શંકરો વંદે. શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યાં વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ્. નમઃ શિવાભ્યાં નવયૌવનાભ્યાં પરસ્પરાશ્લિષ્ટવપુર્ધરાભ્યાં નગેન્દ્રકન્યાવૃષકેતનાભ્યાં નમો નમઃ શંકર પાર્વતીભ્યાં. નમો નમઃ શંકર પાર્વતીભ્યાં. નમો નમઃ શંકર પાર્વતીભ્યાં. બોલીએ સાંબ સદા શિવ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી રાધારમણ વિહારી ભગવાન કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. ઓ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ભોલેના
गंगाधराय शिव गंगाधराय हर हर भोले नम शिवाय गंगाधराय शिव गंगाधराय हर भोले नम शिवाय गंगाधराय शिव गंगाधराय प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मनसगोचरं श्वेतरक्तप्रभाभिन्नं शिवशक्त्यात्मकं परम्।
शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वंदे भगवन्तौ पुनः पुनः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। बोलिए श्री भवानी शंकर महादेव की जय। व्यास नारायण भगवान की जय। सदगुरु भगवान की। अखंड शोभाधाम परम ज्ञान विज्ञान प्रदाता शिष्य कल्याण करता भगवान सद्गुरुदेवना चरणों में सादर सदैन्य सप्रेम दंडवत प्रणाम। भगवान भोलानाथनु वांग्मयी रूप श्री शिवपुराण जे भवानी शंकरनु साक्षात विग्रह रूप गणाय एना चरणों में दंडवत प्रणाम। अहियां विराजमान द्वादश ज्योतिर्लिंग दिव्य स्वरूप जेनी नित्य पूजा ने अर्चना थाई छे एनी साथे आ दिव्य स्थान सनातन मंदिर ए मंदिर में विराजमान समस्त देव मंडल अने शिव कथाना कारणे दृश्यमान ने अदृश्यमान अहीं विराजमान समस्त दिव्य चेतनाओं चरणों में दंडवत प्रणाम। आप सौ जे अहीं मारा नजरनी समक्ष कथा सांभळवा माटे बैठा छो शिव कथा द्वारा आत्मकल्याणनी भावना ने लईने बैठा छो ए आप सौ अने इलेक्ट्रॉनिक मीडियाना माध्यमथी चेनलना माध्यमथी देशमान विदेशमां बेसी शिवमय थवानी इच्छाने राखीने सांभळवा बैठेला आप सौ श्रोताओना हृदयमां विराजमान भवानी शंकरने मारा दंडवत प्रणाम। आओ शिवकथामां तल्लीन बनीए। वास्तवमां जीव अने शिवमां कोई भेद नथी, जीव अने शिव बे एक ज छे। पण शिव स्ववश छे, जीव परवश छे। शिव स्ववश पोताना ज्ञानथी छे, ए ज्ञान जीवनी अंदर पण छे, पण जीवनुं ज्ञान ढकाई गयुं छे। अने केवी रीते ढकाणुं छे ए पण जरा आपणे समझी लईए। कोई माणस सामे दृश्य देखातुं होय एनी पासे आँख पण छे, एनी पासे दृष्टि पण छे, सामे दृश्य पण हाजर छे, अने पाछी रात नथी दिवस छे, अने छताय ए व्यक्ति एम कहे छे के मने कंई देखातुं नथी। एटले सामेवाळाए एनी सामू जोयुं तो एणे कीधुं के तने क्यांथी देखाय, के केम, के तेज तारा हाथोथी तारी आँख बंद करीने राखी छे, आँख आड़ा हाथ राख्या छे। आज हालत जीवनी छे, एटला माटे जीवने पोतानुं शिवत्व देखातुं नथी। एक वात बहु दृढ़पणे याद राखजो, भले आपणे अहींया शिव भगवाननी कथा सांभळवा बैठा छीए, आपणे अहींया वैराग्यने बहु मान आपीए छीए, ज्ञानने सन्मान आपीए छीए, पण एक वस्तु याद राखीए के संसारमां, आ संसारमां कोई एवी वस्तु, कोई एवी व्यक्ति, कोई एवी परिस्थिति के कोई एवी शक्ति नथी जे तमने आत्मबोधनी यात्रा करवामां रोकी शके। कोई एवी शक्ति नथी, कोई ताकात ज नथी।
શું કામ ખબર છે? તમારે જેને જોવા છે એ તમારી અંદર જ છે, બહાર નથી. એટલા માટે જે ઘરમાં જે રૂમમાં તમે બેઠા છો એ રૂમમાં જ તમારી સામું સોફા સામું એક વ્યક્તિ બેઠો છે, એને જોવાથી તમને બારવાળા કેવી રીતે રોકી શકે? કયો સંભવ છે? આવી જ હાલત છે આપણી. આપણી અંદર જ ભગવાન બેઠો છે, આત્મરૂપમાં બેઠો છે. અરે આપણી અંદર જ ભગવાન પોતે જીવે છે, આપણે નથી જીવતા. કેમ કે આપણું નામ નામની કોઈ વસ્તુ નથી, આપણું શરીર નામનું કોઈ અસ્તિત્વ નથી. આપણે જેને છગન મગન કે કોઈ પણ નામ લઈને બોલાવીએ છીએ એવું કોઈ અસ્તિત્વ જ આ પૃથ્વી ઉપર નથી. વાસ્તવમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. બધી વસ્તુ રસ્તામાં મળી છે, અને જે રસ્તામાં મળે ને એ રસ્તામાં જ છૂટે. હા, આ જીવે શિવથી અલગ થઈને આત્માની આ યાત્રા શરૂ કરીને એ પછી એને આ બધી વસ્તુ મળી. કોઈ માના પેટે જન્મ લીધો એટલે એને માં મળી, આ એની માતા છે. એ માં એના પિતાનો બોધ કરાવે, બેટા આ તારા પપ્પા છે. પછી એમાંથી ભાઈ બેન પરિવાર કાકા કાકી મામા મામી ફઈ જેટલા સંબંધો આપણે મિત્રો મોટા થઈએ, પત્ની પરિવાર પુત્ર, આ બધું રસ્તામાં મળ્યું છે. અને જે રસ્તામાં મળ્યું છે એ રસ્તાનું છે, તમારું નથી, આપણું નથી. જે વચ્ચે મળ્યું છે એ બધું વચ્ચે જ છૂટી જવાનું છે. ગમે તેટલા ઝેરણીને મિક્સ કરવા માટે ગમે એટલી ફેરવો, પણ તેલ ને પાણી જિંદગીમાં કોઈ દી ભેગા ન થઈ શકે. આ શક્ય જ નથી. તેલ ને પાણી ભેગું કરીને પછી ઝેરણી ફેરવો, આપણે તો અત્યારે તો ગ્રાઇન્ડર ફેરવી દઈએ એટલે એક મિનિટ માટે બધું ભેગું થઈ ગયેલું દેખાય, પણ જેવું ગ્રાઇન્ડર કાઢો ને એટલે તેલ ઉપર હોય પાણી નીચે. કેમ કે તેલનો અને પાણીનો કોઈ સંબંધ જ નથી, એ બંનેનો સ્વભાવ જુદો છે. એક ઉત્તરમાં જાય છે ને એક દક્ષિણમાં જાય છે, બે કોઈ સંબંધ જ નથી. એટલે આપણું કેવું છે ખબર છે? આપણે ખરેખર નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મરૂપ હોવા છતાં પણ પહેલા વહેલા એ માની લીધું કે હું ફલાણો છું, કે હું ફલાણી છું, હું આ જ્ઞાતિનો છું, આ મારી માં છે, આ મારા પિતા છે, આ મારું શરીર છે, આ મારી ઓળખાણ છે. આપણાને આપણા લિમિટેશન આપણે પોતે બાંધી દીધા, અને એટલે આપણે બંધાઈ ગયા. બંધન નથી, બંધનનું કોઈ સાધન નથી, પણ છતાંય આપણે આપણને પોતાને બંધનમાં અનુભવ કરીએ છીએ. એક બંધન, મનથી માનેલું બંધન. ઘરમાં પુરાઈને બેઠા હોય, બહાર જવાની ઈચ્છા ન હોય તો એ બંધન કોણે સ્વીકાર્યું? આપણે. ઘરમાં હરફ નીકળે તો બહાર જવાનું ઇન્વિટેશન આપવું પડે? અરે બહાર નીકળી ગયા હોય પછી તો આપણને ખબર પડે કે આપણે બહાર છીએ. હા, પછી આપણને ખબર પડે. એક જણો તો કે કાલ મારા ઘરમાં સરફ નીકળ્યો ને ઓલી દિવાલ હું ટપી ગયો. કે હોય જ નહીં, આ 5 ફૂટની દિવાલ ટપીને બતાડ અત્યારે. કે એ અત્યારે ન ટપાય, ત્યારે ટપી ગયો તો એ પાકું છું. કેમ કે મને ખબર છે હું દરવાજાથી બહાર નહોતો નીકળ્યો, હું દિવાલ ટપીને બહાર નીકળ્યો. સમજાય છે? આપણે જ આપણું બંધન સ્વીકાર કર્યું છે ને, આપણે જ પાછા જ્યારે ભય ઉત્પન્ન થાય ત્યારે ત્યાંથી ભાગીએ છીએ. એનો મતલબ સર્વ સામર્થ્ય આપણી અંદર છે, બંધનમાં છીએ એવી માનવાની તાકાત પણ આપણામાં જ છે, અને આપણે મુક્ત છીએ એને આપણને પોતાને મુક્ત કરવાનો ઉપાય આપણી પાસે છે, બીજા પાસે નથી. ગુરુ પણ શિષ્યને મુક્ત થવાનો ઉપાય બતાવે છે. મુક્ત થવું તો શિષ્યને પડે છે. હા, ગુરુ શિષ્યને મુક્ત કરે છે,
નહીં, ગુરુની અંદર શિષ્યની જે શ્રદ્ધા છે એના કારણે ગુરુના કહેલા જ્ઞાનથી શિષ્યમાં જે દ્રષ્ટિ પ્રગટ થઈ છે, જે સમજ પ્રગટ થઈ છે, આ સમજને કારણે શિષ્યને પોતાને પોતાનું સ્વરૂપ દેખાય છે એટલે એ મુક્ત થાય છે. આખી પ્રક્રિયા છે જેમ દૂધમાંથી દહીં બને ને દહીંમાંથી માખણ ને માખણમાંથી ઘી બને ને, એમ આ પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયા તમારામાં ઘટિત થાય છે. ગુરુ શાસ્ત્રોનો આધાર લે છે, ગુરુ વક્તવ્યનો આધાર લે છે, ગુરુ ઉદાહરણનો આધાર લે છે, ગુરુ ઉપનિષદોનો આધાર લે છે, ગુરુ ભગવાનની ભક્તિના સૂત્રોનો આધાર લે છે. પણ મુક્ત થવું એ તો આપણા હાથની વાત છે. એક સુંદર મજાની વાર્તા છે, નાનકડી એવી જ છે. એક ભાઈ ખચ્ચરનો વેપાર કરતો હતો. ઓલા ખચ્ચર આવે ને માથે નાખવાના, વેચવા નીકળે ગામડે ગામડે અને હારા ભાવ આવે તો વેચી નાખે. હવે 5-10-15 જેટલા ખચ્ચરો લઈને નીકળે તો એ બધાને બાંધવા માટે કાંઈ 5-10 દોરડા તો પોસાય નહીં, એટલે એક લાંબુ દોરડું લઈ લીધું. એટલે લાંબુ દોરડું લઈ અને એકના પગે બાંધી, પછી બીજું બીજાના પગે, બધામાં એક એક પગ બધાને પહેલાં ગાંઠ મારી અને પછી છેડો વધે ને એને જાળવે બાંધી દે, એટલે બધા ખચ્ચર ક્યાંય ભાગે નહીં. અને આ દરરોજનો ક્રમ થઈ ગયો, એ ખચ્ચર બંધાઈ જાય. અને ખચ્ચર આમ થોડીક વાર 2-3 દિવસ તો ખચ્ચરે આમ ટ્રાય કરી પણ પગ હલાવ્યો કે આ તો બંધાયેલું છે, જવાય એવું છે નહીં, ઊભા રહી ગયા. ઓલા એને કાંઈ ઘાસ બાસ ખાવાનું નાખી દીધું, પહેલાં ખાવા માંડ્યા, રાતના ઓલો સૂઈ જાય. સવારે ઉઠે એટલે વળી પાછો એ જ ક્રમ, પહેલાં બધા ખચ્ચરોના પગમાંથી ગાંઠ દૂર કરવાની, ખચ્ચરો એ બધું જોવે કે અમારા પગ છૂટે છે, અને પછી જાડવેથી દોરડું ખોલીને ગોળ ગોળ વાળીને ખભે નાખીને નીકળી જાય. આવી રીતે વેચાતા વેચાતા 4-5 ખચ્ચરો વધ્યા અને દરરોજ બધું આ ક્રમથી બધું ચાલે. એમાં એક દિવસ એ ભાઈથી, એ વેપારીથી જે ગામથી ચાલ્યો તો એ ગામમાં દોરડું ભૂલાઈ ગયું અને ખચ્ચરો બધા આગળ. સાંજે પહોંચ્યો પછી યાદ આવ્યું કે અરે દોરડું તો ભૂલાઈ ગયું છે. એટલે બિચારો ચિંતામાં પડ્યો કે આજ તો આખી રાત જાગવું પડશે, નહીં તો આ ખચ્ચર બધા ભાગી જાય, રાતના મને નીંદર આવી જાય, ક્યાં વયા જાય કાંઈ ખબર ન પડે, અમારે શું વેચવું. એ વિચારમાં બેઠો છે, એમાં ત્યાંથી કોઈ સંત નીકળ્યા છે. સંતે કહ્યું, બેટા શું વાંધો છે, હોઈ જા, રાત પડી કે હું બાપુ હું હુવે, આ દોરડું ભૂલાઈ ગયું, હવે આને બાંધવાના. સંતે કીધું, તું શું દરરોજ કરતો હતો, તો કે હું દરરોજ બસ આને આવી રીતે લાઈનમાં ઊભો રાખું, ઝાડવા પાસે લઈ જાઉં, લાઈનમાં ઊભો રાખું, એક એકના પગને અડીને બાંધું અને પછી દોરડું જે વધે એ ઝાડવે બાંધું. તો સાધુ મહારાજ કે તો બાંધી દે. કે પણ શેનાથી બાંધું, દોરડું ક્યાં. સાધુએ કીધું, દોરડું ન હોય તો કાંઈ નહીં, તું બાંધવાની બાંધતો હો ને એવી સ્ટાઇલ કર, ખચ્ચરના પગને અડજે એવી સ્ટાઇલ કર. અને ઓલાએ ખરેખર એવું કર્યું, એક એક ખચ્ચરના આમ પગને અડે, પછી આમ બાંધતા એવી પેલું કરી, બીજાના ને ત્રીજાના ને બધાને પગને અડીને પછી ઓલા ખચ્ચરો ભાળે ને એમ દોરડું આમ જાણે બાંધતો હોય ઝાડવાની હારે, એમ આમ કરીને કઠણ કરી નાખ્યું. પેલાએ કીધું, કરી નાખ્યું બાપુ હવે, તો ઘઉં હોઈ જાય. કે હું હોઈ જાય, કે ના ના બાપુ, કે જેટલા ખચ્ચર ઓછા થાય એના પૈસા મારી પાસેથી લઈ જાય છે, એ ગામમાં જ બાજુમાં મઢી છે, હું ત્યાં રહું છું, સૂઈ જા. અને પેલો સંતના ભરોસે સૂઈ ગયો. સવારે ઉઠ્યો ને ઓલા બધા ત્યાં જ ઊભા હતા, એ કંઈ હલ્યો નહીં, 1.5 ફૂટનો કાંઈ ફેરફાર નહીં. હં શું કામ, દરરોજની આદતથી એને ખબર કે પગ તો બંધાઈ ગયા છે. ખચ્ચર હતા ને નીચે જોવાની તસ્તી ન લીધી કે હું હકીકતમાં બંધનમાં નથી, આ બંધન એ મારો વહેમ છે, હું બંધનમાં નથી, હું નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મ સ્વરૂપ છું, હું બંધનમાં નથી. આ વાર્તા છે ને એ ઓલા ખચ્ચરોની નથી. આપણે બધા બહુ હોશિયાર છીએ. ગુરુનો બોધ પ્રાપ્ત થાય ત્યારે ખબર પડે છે આપણે મુક્ત છીએ, આપણે બંધનમાં નથી, આપણા બંધનો આપણે જ સ્વીકાર કર્યા છે.
જેમ ખચ્ચરે પોતાનો પગ બાંધેલો સમજ્યો એટલે એ હલ્યા નહીં, થોડીક થોડીક નીચે દ્રષ્ટિ કરી હોત ને તો ખબર પડત કે હું તો મુક્ત છું. આપણે એવા છીએ, દ્રષ્ટિ કરતા નથી કે આપણે મુક્ત છીએ, આપણે મુક્ત જ છીએ. જો વ્યક્તિ મુક્ત ન હોત તો આ સંસારમાં જે લોકો ઘરને છોડીને સંન્યાસનો સ્વીકાર કરીને બહાર ગયા તે જઈ જ ન શકત, કેમ કે બધા બંધનમાં છે, તો ઓલા ક્યાં મુક્ત થઈ ગયા અને આપણે કેમ રહી ગયા? દ્રષ્ટિનો ભેદ છે. એટલા માટે આપણને જો આપણો બોધ હોય તો આપણે મુક્ત થઈએ, મુક્ત થવાની ઈચ્છા હોય તો મુક્ત થઈએ. જિસકો નહીં હૈ બોધ તો ગુરુ જ્ઞાન ક્યા કરે, મિટાન દ્વૈત ભાવ તો ફિર ધ્યાન ક્યા કરે. જિસકો નહીં હૈ બોધ, હું મુક્ત છું આનું જ્ઞાન અંદર છે, એ જ બોધ છે. જિસકો નહીં હૈ બોધ તો ગુરુ જ્ઞાન ક્યા કરે, મિટાન દ્વૈત ભાવ તો ફિર ધ્યાન ક્યા કરે. સબ જીવ જંતુઓ મેં જિસે હે નહીં દયા, સબ જીવ જંતુઓ મેં જિસે હે નહીં દયા, હે નહીં દયા, આ રાગ દેશ, આ રાગ તો બહુ જાણીતો છે. ઇન્ડિયામાં ઓલી એડવર્ટાઈઝ આવે ને, બજે સરગમ હર તરફ સે ગુંજ બન કર દેશ રાગ, છેલ્લે બોલે છે રાગનું નામ જ. પણ આપણે દેશ રાગ એટલે ઓલો દેશવાળો સમજીએ, પણ એ દેશ રાગ દેશમાં જ ગવાણો છે. હા, બહુ સુંદર એનું કમ્પોઝિશન છે. સબ જીવ જંતુઓ મેં જિસે હે નહીં દયા, તો બ્રહ્માનંદ, બ્રહ્માનંદની રચના છે આ. બ્રહ્માનંદ વો વ્રત નેમ પુણ્ય ઓર દાન ક્યા કરે, બ્રહ્માનંદ વો વ્રત નેમ પુણ્ય, બ્રહ્માનંદ વો વ્રત નેમ, વ્રતને મ પુણ્ય દાન ક્યા કરે, જિસકો નહીં હૈ બોધ. ચદરિયા જીની રે જીની હે રામ નામ રસ ભીની, ચદરિયા જીની રે જીની, ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢે, ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢે, ધ્રુવ પ્રહલાદ એ ધ્રુવ પ્રહલાદ, ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢે, શુકદેવને નિર્મલ કીની યે ચદરિયા, ચદરિયા એટલે શરીર, શુકદેવને નિર્મલ કીની, દાસ કબીરને એસી ઓઢી, દાસ કબીરને એસી ઓઢી, જ્યો કી ત્યો ધરી દીની ચદરિયા, જીની રે જીની, રામ નામ રસ ભીની ચદરિયા, જીની રે જીની. આ દેશરાગમાં જ છે.
तो जिसको नहीं है बोध, सब जीव जंतुओं में जिसे है नहीं दया, जेने जीवो प्रत्ये दया नहीं। याद रखो, तमे गमे एटला मोटा ज्ञानी हो, पण सामे कोई दुखी मानस दुखमां कंईक पीड़ा तो होय, अने एमां एने ए पीड़ामांथी छोड़ावानी तमारा मनमां इच्छा न थाय, तो तमे गमे एटला व्रत करता हो, गमे एटला नेम राखेला होय, गमे एटली उपासना करता हो, गमे एटलू दान करता हो, गमे एटलू पुण्य करता हो, એનું કોઈ અર્થ જ નથી। એટલે આ સંપૂર્ણ કથા જેના માટે સેવા માટે થઈને કરવામાં આવે છે એ વિરનગરની અદ્ભુત અને ખૂબ જ પુરાતન સંસ્થા એ શું કરે છે, સ્વામીજી શિવાનંદ સ્વામીજીથી માંડીને અધ્વરીજી સુધી સર્વે સંતોની ભાવના એ જ છે કે અમે રૂમમાં બેસીને ભગવાન મહાદેવની સામે માળા ફેરવીએ કે કોઈ મોતિયો આંખમાં આવી ગયેલો હોય એવા ગરીબને એક પણ પૈસો લીધા વિના ઓપરેશન કરી અને એની સેવા કરી દઈએ, અમારા મતે બે એક જ હરખું છે। એ હકીકત છે। તમને કોઈ પૂછે કે તમારી પાસે કોઈ દુખી વ્યક્તિને સેવા કરવાનો મોકો છે અને આ બાજુ બેસીને માળા કરવાનો મોકો છે, તો પહેલાં શું કરવું જોઈએ, તો હું અત્યારના જમાના પ્રમાણે માનું છું કે દુખી માણસની મદદ કરવી પહેલાં કરવું જોઈએ। શું કામ એવું કરવું જોઈએ, કેમ કે તમે જે મૂર્તિમાં કે જે ચિત્રમાં કે જે સ્વરૂપમાં જે ભગવાનની સેવા કરવા માટે થઈ અને જેને રાજી કરવા માટે થઈ અને માળા કરવા બેસો છો, એ જ ભગવાન જીવિત રૂપમાં સામેવાળા માણસની અંદર બેઠો છે। એટલે જ્યારે દુઃખ દૂર કરીએ, જો ભાઈ દુઃખ તો કર્મથી આવે છે બધાને, હે, કોકને આવે, પાડોશીને આવે, હગાવાલાને આવે, ને આપણને આવે, બધાને આવે છે દુઃખ, તો આપણા કર્મનું ફળ છે, જે આપણે કર્યું છે એ જ આપણું ભાગ્ય છે, ભાગ્ય એટલે આપણું કરેલું એ જ આપણું ભાગ્ય, ભાગ્ય થઈને આવ્યું છે, એટલે આપણને સતાવે છે ને બીજાને સતાવે છે, પણ કોકને સતાવતા હોય દુઃખ ત્યારે આપણે એના દુઃખમાં ભાગીદાર બનીએ, આવી સંસ્થાઓ જ્યારે સેવા કરે। નહીં તો તમે વિચાર કરો, 7,500 રૂપિયાનું આવે હું ઇન્ડિયન કરન્સીમાં, 7,500 પાઉન્ડ નહીં, હં, 7,500 રૂપિયા, 7,500 રૂપિયાનું કંઈ ન આવે ભાઈ, પણ આખો વર્ષ દાડાનું એ દીકરીઓને ભણાવવાનું, ખવડાવવા પીવડાવવાનું, રહેવાની બધી સેવા એ સંસ્થા દ્વારા થાય છે। આટલા એટલે એ પૈસા નથી લેતા, ખરેખર એટલામાં થતું જ નથી, હકીકતમાં જેટલું કોકે આપ્યું એટલું સામું સંસ્થાને નાખવું પડે છે। ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગમાં ફાયદો કરે એમાં પ્રસન્ન થાય, ને આવી સેવાકીય સંસ્થાઓ પોતાના પૈસા આમાં સેવામાં ખર્ચી નાખે, હમ, આજ એના ખાતામાં 8 કરોડ પડ્યા હોય, તેમાંથી અડધા થઈને બેઠા હોય પૈસા, વધારે બમણા તો થયા ન હોય એનાથી અડધા થઈ ગયા હોય, છતાંય એ સેવાકીય સંસ્થાઓ રાજી થઈને સેવા કરે છે। શું કામ કે એ સેવાથી કોક રાજી થાય છે। એટલે આવી સંસ્થાઓ જ્યાં સેવાનું કાર્ય કરે છે એને બિરદાવી રહી, આપણે એની સેવા કરવી રહી, થોડામાંથી થોડું અર્પણ કરી અને એવી સંસ્થાઓ માટે કંઈક થાય। તો બ્રહ્માનંદ વો વ્રત નેમ પુણ્ય ઓર દાન ક્યા કરે, જિસકો નહીં હૈ બોધ તો ગુરુ જ્ઞાન। એટલે શાસ્ત્રના વચન સાંભળીને, અમારી સંસ્કૃતમાં એક ઉક્તિ છે, શાસ્ત્રાણ્યધિત્યાપી ભવંતિ મૂર્ખાહા, સંસ્કૃતમાં ઉક્તિ છે, એનો અર્થ છે કે શાસ્ત્ર ભણ્યા પછી માણસ શાસ્ત્ર ભણ્યા પછી પણ મૂર્ખના મૂર્ખ જ રહે છે। શાસ્ત્રાણ્યધિત્યાપી ભવંતિ મૂર્ખા, જે અભણ છે એ પણ કોઈને કામ આવતા નથી, ને ભણેલા છે એ કોઈને કામ આવતા નથી, તો બે હરખા તો થયા, બે હરખા થયા, હે, એજ્યુકેશન એટલે
વોટ ઇઝ મિનિંગ ઓફ એજ્યુકેશન, અર્થ શું થાય, ભણતર એટલે શું? માત્ર ભણી ગયા એ લિટરેટ છે, એજ્યુકેશનનો સંપૂર્ણ અર્થ. એટલા માટે જ ગુજરાતીમાં એક શબ્દ આવ્યો છે, કેળવણી. શિક્ષણની સાથે કેળવણી, કેળવણી શબ્દ જ એટલા માટે આવ્યો છે કે તમે શું ભણવું જોઈએ તે શિક્ષણ, પણ શા માટે ભણવું જોઈએ એ સમજવું એ કેળવણી. શા માટે ભણવું જોઈએ, શું કામ ભણવું જોઈએ? એટલે શાસ્ત્રાણ્ય ધિત્યાપી ભવંતિ મૂર્ખાઃ, ભણેલા ગણેલા મૂર્ખ. આપણે બધા ભણેલા ગણેલા મૂર્ખ નથી બનવું, આપણે તો સત્સંગીઓ છીએ, આપણે ભગવાનમાં ભાવ ધરાવીએ છીએ. આપણી પાસે માત્ર શરીર નથી, આપણી શરીરની અંદર આપણી પાસે એક દિલ પણ છે, જે દિલની પાસે ફિલિંગ્સ છે, કોકના દુઃખ સમજવાની તાકાત છે, આપણી પાસે દ્રષ્ટિ છે, આપણને ખબર છે આપણને ભગવાને શું આપ્યું છે તો આપણે એના માટે શું કરી શકીએ. એટલે આ વિનોદભાઈ પોપટ અને એમના સંસ્થાની સાથે એમના બધા ટ્રસ્ટી ભાઈઓ બધા સાથે મળી અને આ શાંતિધામ ટ્રસ્ટ નામ જ સાથે જોડી દીધું છે, જીવદયા. સારું છે, જીવદયા માટે શિવકથા. એ શિવની કથા સાંભળીને જીવમાં શિવ પ્રગટ થાય અને એ શિવત્વના દ્વારા બીજા કોઈના શિવત્વ માટે થઈને પ્રયત્ન કરવાનું થાય, બહુ અદ્ભુત સંકલ્પ છે. આ લોકોને આપણે બિરદાવવા જોઈએ, આ લોકોને માટે થઈને એક સાધુવાદ પ્રગટ કરવો જોઈએ કે આવા સેવાના કાર્યો આવી સંસ્થાઓ દ્વારા થાય છે. બહુ સારું કહેવાય, સહિયારો પ્રયાસ છે ને, અને સહિયારો પ્રયાસ મળીને બધા સેવા કરે ને તો ઝાઝા હાથ રળિયામણા. હ, મને બહુ અદ્ભુત લાગે છે. હું આટલા આ ત્રીજો દિવસ છે કથાનો, પણ લાંબા હાથ કરી કરીને અહીંયાથી ક્યાંયથી કોઈને માગવા માટે થઈને બહુ અપીલો કરવામાં નથી આવતી. દેટ ડઝન્ટ મીન ઇટ કે એમને આ વસ્તુની જરૂર નથી, એમને દ્રવ્યની જરૂર નથી, પણ એ લોકો એક શાલીનતાથી સત્સંગનું આયોજન, સત્સંગ સાંભળો, ભજન કરો, આનંદ કરો અને સત્સંગનું મહત્વ સમજાય તો સત્સંગ, સત્સંગનું સૌથી મોટામાં ફળ, મોટામાં મોટું ફળ જ છે સેવા. સત્સંગમાંથી સેવા પ્રગટ થાય છે, એટલે બહુ અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. તો આપણે જે પોઈન્ટ ઉપર ચર્ચા કરતા હતા અને એ છે બોધ. જો આપણામાં બોધ ન હોય તો ગુરુ જ્ઞાનનો કોઈ અર્થ નથી, અને બોધ શિવત્વને પ્રગટ કરે, એ બોધ આપણામાં પ્રગટ થાય, આપણામાં સમજણ પ્રગટ થાય એનું કારણ છે. અહીંયા તો આપણે ગામડાઓ જેવું છે નહીં, ત્યાં તો ભારતમાં તો ગામડામાં કથા હોય ને તો ઘણીવાર કથાનો મંડપ ખેતરમાં હોય ખુલ્લો, એટલે શ્રોતાઓ બેઠા હોય, પણ જ્યાં શ્રોતાઓની સંખ્યા પૂરી થાય ને ત્યારે દૂર એકાદ બે મંડપના ગાળા ખાલી હોય ને તો ત્યાં પ્રાણીઓ પણ બેઠા હોય, હા એ બેઠા હોય, બે ત્રણ કૂતરાઓ પણ બેઠા હોય, કેમકે ઓલું ભોજન ભોજન બધું અપાતું હોય તેમાંથી જે વધે તો જીવદયાને કારણે એને ખવડાવતા હોય, તેમ થાય આમાં કંઈક અમને મળશે અને લોકો આપે, એ લોકો બેઠા હોય એ પણ હોય, તો એને કાન નથી, એને કાન છે, આપણે સાંભળીએ છીએ તો એ નથી સાંભળતા, એ સાંભળે છે, પણ આપણને શ્રવણની અસર થાય છે એને નથી થતી, સમજાય છે? પશુઓ છે ને એ સત્સંગ સમજી શકતા નથી, ઈશ્વરે આપણને સત્સંગ સમજવાની એક અદકેરી તાકાત આપી છે, સમજણ આપી છે. તો જો ભાઈ, માનવનું શરીર, મનખા દેહ, સામે શાસ્ત્ર, પુરાણોની ચર્ચા, સત્સંગનું માધ્યમ, એમાં પાછો ભગવાને થોડો સમય પણ આપ્યો, શક્તિ પણ આપી અને સમજણ પણ આપી છે, આટલું બધું આપ્યા પછી જો આપણે આપણું આત્મકલ્યાણ ન કરી શકીએ તો આપણે પોતે જ આપણા આત્માના હત્યારા છીએ. આત્મકલ્યાણનું સાધન પ્રાપ્ત થયા પછી જે પોતાના આત્મા વિશેનું ચિંતન નથી કરતા, બાકી તો નબળા માણસો પણ ભગવાનના બાજુમાં આવે. બહુ ઘણા લોકો બધા મને તો સત્સંગમાં ચર્ચાઓ થતી હોય એટલે હું પછી એને ચર્ચાઓ પછી કથામાં રજૂ કરું જવાબના રૂપમાં, પણ ઘણા લોકો મને મળતા હોય, ઘણા કે
શાસ્ત્રીજી વાત બહુ સાચી, પણ એ તો સારા માણસોનું કામ, પવિત્ર માણસોનું કામ, એ તો સમજુ માણસો બધા કરી શકે, સમજુ માણસો સત્સંગ કરી શકે. મેં કીધું સમજુને અણસમજુના સિક્કા લગાવ્યા કોણે? યોગ્યતાને અયોગ્યતાનો કોઈ સિક્કો ક્યાં મળે છે મને બતાવો? અને યોગ્યતાની પ્રમાણભૂતતા શું છે? યોગ્યતા કોને કહેવાય અને અયોગ્યતા કોને કહેવાય? મનુષ્ય સત્સંગ માટે આવીને બેસે એ જ યોગ્યતા છે, એનાથી મોટી બીજી કઈ યોગ્યતા? તમે અહીંયા આવીને બેસી શક્યા છો કે આ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકો સાંભળી શકે છે, જે લોકો અત્યારે સાંભળી રહ્યા છે બધા જ આના માટે થઈને સદભાગી છે, ભગવાને પસંદ કર્યા. બસ આટલો મોકો મળ્યા પછી હવે યોગ્યતાનો કયો વિચાર? હવે તો આપણું ડગલું આપણે ભરવાનું છે. ભગવાને તો એનું કામ કરી દીધું, બધી અનુકૂળતા ગોઠવી દીધી, સત્સંગ ગોઠવી દીધો, ભગવાનની કથા સામે છે, ભગવાનનું નામ છે. અને જો આપણે કંઈ ન કરીએ આત્મકલ્યાણ માટે તો એ આત્મહત્યા જ છે. મતલબ એવું જીવન જીવતા જીવતા જો આપણે આત્મકલ્યાણને પ્રાપ્ત ન કરીએ તો એ આત્મકલ્યાણ પ્રાપ્ત ન કરવા પાછળ એક જ કારણ છે, આપણે પોતે. કે શાસ્ત્રીજી તો જો આવું કહે છે, હું નથી કહેતો, શાસ્ત્રીએ જે કીધું ને એ મેં તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને કીધું છે. શ્લોક છે ભાગવતજીમાં, એનો મેં અર્થ કયો છે તમને. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ નતરેત સ આત્મહા. આ શ્લોકનો અર્થ કયો છે મેં? નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. નૃદેહમ માણસનો દેહ, આ શરીર, આદ્યમ બધાથી શ્રેષ્ઠ, સુલભમ તમને સુલભ થયું છે, પણ છે કેવું? સુદુર્લભમ આમ તો દુર્લભ છે. કે છે 84 લાખ યોની હોય, 84 લાખ પ્રકારના પ્રાણીઓના દેહ પ્રાપ્ત કરતા કરતા ક્યાંક મોકો મળે ત્યારે ભગવાન માણસ બનાવે. હા, એમાં આપણે અત્યારે માણસ બન્યા છીએ તો આપણે બધાએ એ લાંબી યાત્રા કરતા કરતા જ આવ્યા છીએ અને હવે મનુષ્ય દેહ મળ્યો છે. તો સુલભમ સુદુર્લભમ, અને આ કેવું છે? પ્લવમ. પ્લવમ એટલે હોડી. આ હોડી છે, હે, પાણી ક્યાં? તો કે આ સંસાર સાગર જ છે, એને તરવાનો છે, એના માટેની આ હોડી છે પ્લવમ. પણ નબળી હબળી નથી. હા, પ્લવમ સુકલ્પમ, સુકલ્પમ સુદૃઢમ, એકદમ સામર્થ્યવાન છે. આપણામાં એ સામર્થ્ય છે, આપણો મોક્ષ કરવાનું સામર્થ્ય આપણામાં છે, આપણી પાસે સમજ છે, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, આપણને ભગવાને સાધના કરવાની શક્તિ આપી છે, જીવવા માટેનું આયુષ્ય આપ્યું છે. પ્લવમ સુકલ્પમ, જરૂર હતી માર્ગદર્શન માટે તો ગુરુ કર્ણધારમ. હોડી તો ગમે ત્યાં હલવા માંડે, આમથી પવન આવે તો ઘડીક આમ ભાગે ને પછી ઊંધો પવન આવે તો વળી કાંઠેથી નીકળી હોય પછી કાંઠે જ આવી જાય. તો એ એક જ માર્ગમાં ગતિ કરે એના માટે શઢ બનાવવું પડે ને. એ શઢને આવી રીતે ઊંધો પવન હોય તો શઢને આમ ઊંધું કરી નાખે, એટલે ઊંધો પવન હોય છતાંય આમ સીધી ચાલે. એ કર્ણધાર કોણ છે? આપણા ગુરુ. ગુરુ કર્ણધારમ, ગુરુ કર્ણધારમ. અચ્છા, પણ પરિસ્થિતિ ઊંધી ચાલતી હોય તો, સત્સંગ ન મળતો હોય તો? નહીં નહીં, ભગવાને કીધું મયા અનુકૂલેન નભસ્વતા ઈ રીતમ, મારા દ્વારા અનુકૂળ પવન ફૂંકાઈ રહ્યો છે. આ અનુકૂળ પવન તો છે, તમે બધા સાંભળવા બેઠા છો, એ શું છે? ભગવાને અનુકૂળ પવન વાયો છે, અનુકૂળતા આપી, અને એવો પવન લાગ્યો કે તમે બધા અહીં ભેગા થઈ ગયા, આ બધી હોડીઓ અહીં ભેગી થઈ ગઈ. અનુકૂળે ને નભસ્વતા ઈ રીતમ પ્રેરિતમ, અનુકૂળ પવન દ્વારા નભસ્વતે રીતમ. હવે આટલું બધું થયા પછી સત્સંગ થાય અને એ સમજીને જો આપણે આમાંથી શું કરવું ને શું ન કરવું એનું તારણ કાઢીએ નહીં અથવા એના પ્રમાણે જીવન બનાવીએ નહીં અને પછી આપણી અવગતિ થાય તો એનું કારણ કોણ? પુમાન ભવાબ્ધિમ નતરેત. જો એ માણસ
ભવાબ્ધિમ, ભવ એટલે આ ભવ આખું સંસાર, અબધિ એટલે સમુદ્ર, ભવરૂપી સમુદ્રને જો માણસ ન તરે તો સ આત્મહા, તો એ આત્માના હત્યારો છે. આવું ભગવાને 11મા સ્કંદમાં કહ્યું છે, ઉમાન ભવાબ્ધિમ ન તરે સ આત્મહા. તો ગુરુ સમાન કોઈ દાતા નથી. આજે શ્રી ભગવાન શિવ, આમ તો શંકર ભગવાન છે ને, એ પોતે જ ત્રણ ભુવનના ગુરુ છે. તુમ ત્રિભુવન ગુરુ બેદ બખાના, આન જીવ પાવર કા જાના. તુમ ત્રિભુવન ગુરુ, ભગવાન ત્રિભુવન ગુરુ છે, માણસના નહીં, દેવ દાનવ અને માનવ બધાના ગુરુ છે. દાનવો પણ આને ભજે છે, દેવો પણ ભજે છે અને માનવ પણ ભજે છે, બધાના ગુરુ છે. શિવનું ચરિત્ર એવું છે જેનાથી દાનવો પણ શીખે છે, માનવો પણ શીખે છે અને દેવતાઓ તો શીખે જ છે. એટલા માટે શિવને દેવ નથી કીધા, મહાદેવ, દેવાનામ દેવઃ મહાદેવઃ, દેવોના દેવ છે. દેવનું નક્કી કરેલું આયુષ્ય છે, મહાદેવનું કોઈ આયુષ્ય નથી, એ અવિનાશી છે. આવા કેટલાય દેવતાઓ બધા એની સામે પ્રગટ થઈને વયા હોત ગયા, એ શંકર ભગવાન એમના એમ છે, અવિનાશી છે, એનો વિનાશ જ નથી. કેમ કે એનો જન્મ નથી, એ આદિ અનાદિકાળથી એમનેમ છે. આપણો એ જન્મ નથી, એનો નથી તો આપણો પણ નથી, એનામાં ને આપણામાં કોઈ ફેર નથી. તો કે મહારાજ, તો જન્મ કેનો છે? એ જન્મ શરીરનો છે, આત્માનો નહીં. નવો આત્મા ક્યારેય પ્રગટ જ થતો નથી, કેમ કે આત્મા નથી નવો કે નથી જૂનો. આત્માન નૂતન હે, આત્માન પુરાતન હે, આત્મા તો સનાતન હે. એટલા માટે આપણા ધર્મની સાથે ઊંચામાં ઊંચો શબ્દ જોડ્યો છે, સનાતન ધર્મ. આ મંદિરનું નામ સનાતન મંદિર છે, સનાતન ધર્મ. સનાતન શબ્દ મને બહુ ગમે, સનાતન. આત્મા ન નૂતન હે ન પુરા, નવો હોય તો ક્યારેક હોય, પેલા જન્મ હોય, પણ નહીં, એ જન્મ્યો નથી, એ શિવ તત્વથી છૂટો પડ્યો છે, અલગ પડ્યો છે, યાત્રા કરે છે. જેમ પાંચમા માળેથી એક લોટો પાણી આવી રીતે આમ ફેંકો, પાંચમા માળેથી, ફિફ્થ ફ્લોરથી, અને એ નીચે આવે, નાના નાના ટીપા બનીને આવે ને, એ ટીપા કેમ, એક લોટા જળમાંથી બધા ટીપા અલગ પડી ગયા, એવી રીતે. અને ટીપાએ યાત્રા શરૂ કરી, પછી ક્યાં જઈને રોકાશે? જ્યાં હતી ન્યાં ન્યા. આકાશમાં વાદળ થાય ને વાદળમાંથી વરસાદ થાય ને વરસાદમાંથી ઝરણા થાય ને ઝરણા પાછા નદીમાં જાય ને નદી પાછી ફરતી ફરતી ક્યાં જાય? સમુદ્રમાં. તો આ વાદળા ક્યાંથી થયા? સમુદ્રમાંથી. ચક્કરડું છે, જ્યાંથી શરૂ થયું ત્યાં પૂર્ણ થાય છે. એટલે આમાં જન્મ નામની વસ્તુ ક્યાંય આવતી નથી, આપણને લાગુ પડતી જ નથી. લાગુ પડે છે શરીરને, પણ શરીર જેવું હટે, શરીરની આયુષ્ય છે 50, 60, 70, 80 જેટલા ભગવાન ધાર્યા હોય, લખ્યું હોય. એ આયુષ્ય કેમ બધાનું જુદું જુદું? તો કે એ આત્માએ પહેલાના જન્મે જે જે વસ્તુઓ કરી છે એને ભોગવવા માટેનું ભગવાને એપ્રોક્સિમેટલી ટાઈમ નક્કી કર્યો કે આટલો સમય આને રહેવાનું, એટલો સમય. એ આયુષ્ય કોનું? શરીરનું. ઓલા આત્માને એ બધી અનુભૂતિ કરાવવા માટે એક શરીરરૂપી પાત્ર આપ્યું, બિકોઝ ખાલી આત્મા કંઈ અનુભૂતિ ન કરી શકે, કેમ કે આત્મા પાસે ઇન્દ્રિય નથી, ઇન્દ્રિય શરીરમાં છે, એટલે શરીર દીધું. આ બીબું છે, બીબું આપ્યું ને બીબું ગયું. કેમાંથી બનાવ્યું? રો મટીરિયલ, બહારથી નથી લાવ્યા, આ જ છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચરચિત યહ અધમ શરીરા, આવું છે. એટલે બે વસ્તુ પેરેલલ નોખી ચાલે છે, સંસાર સંસારનું કામ કરે છે, આત્મા આત્માનું કામ કરે છે. આપણે બેને ભેગા કરીને કર્યો ખીચડો, પછી થઈ ગડબડ. આ મગ ચોખા કર્યા ભેગા તો ખીચડી થઈ. એટલે કાંઈ વાંધો નહીં, હજી બફાણી નથી,
મગના મગ ને ચોખા ને ચોખા કરી નાખો નોખા, સમજાય છે? આમાં મગ શું છે ને ચોખા શું છે એ જાણી લ્યો, ચોખા નોખા કરી નાખો, જેવા ચોખા નોખા કરશો એટલે બધા ચોખા ચોખા, આપણે ચોખા જ છીએ. મગ ભેગા ભળીને થઈ ગયા ખીચડી. એટલે મગ ભેગા ચોખા હોય ને તો એને બધા ખીચડિયા જ કહે, નોખા હોય ને તો બાસમતી હોય. જો બાસમતી નહીં મગ ભેગા ભેગા કરી દો તો એ તો ખીચડીને ભાવે જ જાય સાહેબ. કેમ કે લે કે એ તો મગની આરે ભેગા કર્યા ને, ખીચડિયા છે, ખીચડિયા 10 કિલો આવે અમારે ત્યાં, અને ઓલા બાસમતીના તો પેકેટ તૈયાર થાય કિલો એ કિલોના, બ્રાન્ડેડ સાધુ છાપ બ્રાન્ડેડ, સમજાય છે? યુ ઓલ આર બ્રાન્ડેડ પર્સન, તમે બધા બ્રાન્ડેડ છો. તો આપણે શું કામ એને મગ આરે ભેગા થઈ? સંસારના દરેક સંબંધો દરેક પરિસ્થિતિઓ મગ જેવી છે, અને મગની જાતિ જુદી છે. આપણે સફેદ છીએ, ઓલા લીલા છે, કલરે જુદા છે, સ્વાદ જુદા છે, જાતિ જુદી છે, ભેગું થયું બધું. બસ એ નોખા કરવાનો વિવેક શાસ્ત્ર આપે છે. બસ એ શાસ્ત્રને ભણીને મૂર્ખ ન બનીએ, આપણા અર્થને સમજીએ. અવિવેકી પુરુષો પણ પરમાત્માના આશ્રયથી ભગવાનની પ્રાપ્તિ કરે છે. કાલે આપણે કથાનો વિરામ જે જગ્યાએ આપ્યો હતો ને, એ કુબેરની કથા ચાલુ હતી, એ યજ્ઞદત્તની કથા ચાલુ હતી, અને એ કથામાં આપણે જોયું કે કાંપિલ્યનગરમાં યજ્ઞદત્તનો દીકરો ગુણનિધિ, અને ગુણનિધિએ જુગટું રમી રમી અને પોતાના બાપાની પેલી વીંટી વેચી નાખીને પછી બાપાએ મા દીકરાનો બંનેનો ત્યાગ કર્યો કે તમે બંને મને અંધારામાં રાખ્યો છે. અને પછી એ છોકરો શિવાલયમાં જાય છે અને ત્યાં શિવને ચડાવેલો ભોગ ખાય છે. ભોગ દેખાતો નથી, પોતાના કપડાની વાટ બનાવીને દીવાને જરાક વધારે જગતો રાખ્યો, શિવજીએ એને પણ સેવા માની લીધી. વિચાર તો કરો આ ભોળાનાથ કેટલા મહાન છે, તમે સ્વાર્થથી કરો ને એને એ સેવા માની લે છે. હે મહાદેવ મારા ઉપર ફલાણી મારી ઈચ્છા છે એ પૂરી કરી દેજો, એમ કરીને લોટો ચડાવો ને તો એ પૂજા માની લે છે. હકીકતમાં પૂજાનો અર્થ છે જે જેના માટે કરવામાં આવે તે પૂજા છે. આપણે પૂજા એના માટે કરીએ છીએ કે આપણા માટે કરીએ છીએ? સાવ સાચું બોલવાનું છે, પૂજા કરીએ છીએ એની, પણ કોના માટે? આપણા માટે. અને છતાંય ભગવાન એને પોતાની ઉપાસના માની લે છે. આજ કુબેર પૂર્વજન્મમાં આવું કરે છે, એક વાટ પેટાવીને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. અને હરિમર્દનના હરિદમના દીકરા દમના રૂપમાં બીજો રાજા બનાવીને મોકલ્યો છે, અને દમને ઓલી પૂર્વજન્મની વાસના, પૂર્વજન્મની ઈચ્છાઓ બધી, હે આપણું જે અત્યારનો સ્વભાવ છે ને એ આપણા પાછલા જન્મના કર્મને અનુરૂપ હોય. ઘણા લોકો એને કે તું આવો હું છો, હે તું આવો કેમ છો, એમ કે કેમ, એમ કે તું આવો કેમ છો, પાછલા જન્મના સંસ્કારો. એટલે તો એક માના ત્રણેય દીકરા ત્રણેય સ્વભાવે નોખા હોય, ત્રણેયને ત્રણેયને ગમતી વસ્તુ, ત્રણેયને ભાવતી વસ્તુ અલગ, ત્રણેયનો ચહેરો અલગ, ત્રણેયનો સ્વભાવ અલગ. એકને જોઈને બે જણા ઊભા થઈને ખુરશી ખાલી કરી દે, અને બીજાને જોઈને ખાલી હોય તો બેસી જાય, બોલો હમણાં આવીને બેસી જાય, આવું કેમ થાય છે? નહીં તો બે સંસારમાં સાથે જ આવ્યા છે? નહીં, આપણા પૂર્વકર્મ આપણા આત્મા ઉપર એક સંસ્કારની છાપ છોડે છે. જેમ પાણીમાં એક કલરનું ટીપું નાખો તો આખું પાણી એ કલરનું થઈ જાય, પણ પછી ફટકડી ફેરવો ને તો પાણી અલગ ને કલર. એમાં જ્ઞાન છે ને એ ફટકડીનું કામ કરે. રંગ ચડ્યો છે ને ફેરવો, રંગ ઉતરી જાય, અને આપણું ઓરિજિનલ રૂપ પાણી. પાણીનો કલર કેવો? પાણીનો કોઈ કલર જ નથી. એમ આત્માનો સ્વભાવ કેવો? આત્માનો કોઈ સ્વભાવ જ નથી. જેમ ભગવાનનો કોઈ સ્વભાવ નથી, પરમાત્મા કેવા? તો કે તમે જેવા એની સાથે રહ્યો એવા. આપણું એવું જ છે, ભગવદ્ રૂપ જ છીએ આપણે.
તો ગુણનિધિએ પૂજા કરીને પછી દમ બન્યો ને દમ રાજા બન્યા પછી તો એણે એટલા શિવ મંદિરોમાં દીવા પેટાવડાવ્યા. શિવપુરાણમાં કથા છે દીવાના દાનથી સર્વજ્ઞ ભગવાન સંતુષ્ટ થયા છે. અને પછી એમ કરતાં કરતાં એ ગુણનિધિ જે કુબેરનું પદ પામ્યો હતો એને કેવી રીતે કુબેરનું પદ મળ્યું? બોલે એ જ્યારે કુબેર બનીને આવ્યો ત્યારે એ અલકાપુરીના રાજા તરીકે ભવિષ્યમાં બનવાનો છે. એટલે શંકર ભગવાને એને તપસ્યા કરવા માટે પ્રેરણા કરી છે અને શંકર ભગવાનને યાદ કરી. કેમ કે જો આ ત્રણ જન્મનો સહયોગ છે, પહેલા જન્મમાં પેલો ગુણનિધિ હતો, બીજા જન્મમાં દમ, ત્યારે પણ શિવજીના મંદિરમાં દીવા કર્યા, અને પાછો ત્રીજો જન્મ આવ્યો એને એ વાસના, શંકરની વાસના, શંકરની ઈચ્છા, શંકરની પૂજા, ત્રીજા જન્મે પાછા એ દુષ્કર તપ કરવા લાગ્યા છે. અને એમ કરતાં કરતાં એમણે જ્યારે અદ્ભુત તપ કર્યું ત્યારે એ ભગવાન શંકર પ્રસન્ન થયા છે અને કીધું કે હે અલકાપતિ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તારે જે ઈચ્છા હોય તે તું માગી લે. આવી રીતે શંકર ભગવાન એમને કહેવા લાગ્યા છે. અને શંકર ભગવાનનું વચન સાંભળી અને શિવજીને જોવા માટે એણે આંખ ઊંચી કરી, પણ શિવજીનું તેજ એટલું મહાન હતું, એટલું વિશાળ હતું, જેમ એલોઝન પેટાવેલી હોય તો એની સામે જોઈએ તો પ્રકાશ છે એ ખબર પડે, પણ એલોઝન જે માંથી આવતું હોય એ સ્વરૂપ ન ખબર પડે, કેમ કે આપણી આંખ એ પ્રકાશને સહન ન કરી શકે. એટલે વારે વારે કુબેરની આંખો બંધ થતી જતી હતી. કુબેરે કીધું કે પ્રભુ, તમારી આરે વાત કરવા માટે પહેલાં તમે દેખાવા તો જોઈએ ને, કૃપા કરો. શંકર ભગવાને કૃપા કરી, કુબેરનું વચન સાંભળીને શંકર ભગવાને આ કુબેરના બંને આંખને સ્પર્શ કર્યો છે. સ્પર્શ કરતાં દ્રષ્ટિ જાગી છે, જોયું એક નહોતા બે ઊભા છે, ભવાની અને શંકર બંને ઊભા છે. દર્શન કરવા લાગ્યા. શિવપુરાણની કથા બહુ અદ્ભુત છે. દર્શન કરતાં કરતાં કુબેરને મનમાં એમ વિચાર આવે છે, અરે આ આને બાજુમાં સ્ત્રી ઊભી છે એ કોણ છે? કેમ કે એને તો શિવની ઉપાસના કરેલી, ભવાની વિશે કંઈ ખબર નહીં, આ કોણ એની પાસે સ્ત્રી ઊભી છે? અને શંકર ભગવાનની કૃપાથી બાજુમાં જ ઊભા છે એટલે વારે વારે એના સામું જોયા રાખે છે. બે ચાર વાર એની સામું જોયું ને એટલે ભવાનીએ શંકર ભગવાનને કીધું કે મહાદેવ, આ તમારો દાસ તમારી સામું સ્તુતિ કરતાં કરતાં વારે વારે મારી સામું કામ જોવે છે? અને પાછો વિચિત્ર રીતે જોવે છે, કુતૂહલતાથી જોવે છે, મને જોઈને કંઈક વિચાર કરે છે, આ કેમ મારી સામું આવી રીતે જોવે છે? ભવાનીને થોડો ક્રોધ આવ્યો એટલે એણે એની ડાબી આંખ બંધ કરી દીધી. બંધ કરી દીધી મતલબ આંખે આંખ દેવા દેખાવતું બંધ થઈ ગયું, ડાબી આંખથી, એક આંખથી. એટલે આમાં એક આંખથી દેખાતું બંધ થઈ ગયું એનો મતલબ છે બે દ્રષ્ટિ હતી ને એમાંથી ભવાની એની એક દ્રષ્ટિ કરી નાખી. એ શંકર ભગવાને કહ્યું કે દેવી, એ તમારી સામું કુતૂહલતાથી જુએ છે, એ મને એટલો બધો પ્રેમ કરે છે કે તમને બાજુમાં જોઈને એવો વિચાર કરે છે કે હું તો આટલો દૂર ઊભો છું, આ એની બાજુમાં ઊભી છે, આણે તે એવું શું તપ કર્યું છે કે શંકરની બાજુમાં ઊભાની યોગ્યતા છે, એમ જુએ છે. પાર્વતી કીધું, ઓ એવું છે? તો કે હા. અને બાય ધી વે, એ તમને ઓળખતોય નથી, તમને નથી ઓળખતો, તમે કોણ છો એને નથી ખબર. એવું કે હા. પછી શંકર ભગવાને પૂર્વ ચરિત્ર બતાવ્યું કે ભાઈ આ તો ચોર હતો, ચોરમાંથી હવે એણે મારું નૈવેદ્ય ભક્ષણ કરી લીધું એટલે હવે જેમ મારું લઈ લે એ મારો પ્રસાદ ગ્રહણ કર્યો છે ને એટલે બીજા જન્મે રાજા બનાવ્યો હતો તો ન્યાયમાળાએ બહુ પુણ્ય કર્યું, દીવડાઓ પેટાવ્યા છે શિવ મંદિરમાં, એટલે અમાસને દિવસે શિવ મંદિરે દીવા પેટાવવાનું બહુ ફળ છે. ખાસ કરીને આપણે આમ તો દરેક અમાસે તો એવું નથી કરતા, પણ શ્રાવણ મહિનાની અમાસ આવે ને ત્યારે સહસ્ર દીપની દીપાવલીઓ આપણે કરતા હોઈએ છીએ, એનું એ ફળ છે. અમાસને દિવસે શિવ આરાધનાનું બહુ ફળ છે, પૂનમને દિવસે જગદંબાની આરાધનાનું બહુ ફળ છે. આમ તો પૂનમને દિવસે ગણપતિ આરાધનાનું પણ ફળ છે, પૂનમને દિવસે હનુમાનજીની ઉપાસનાનું પણ બહુ ફળ છે. આવી રીતે એ ઉપાસના માર્ગના ઘણા સૂત્રો છે, પણ અમાસને દિવસે શંકરની ઉપાસના, કેમ કે શિવ છે એ તેજનું રૂપ છે, અમાસ એટલે અંધારું, જ્યારે સૌથી વધારે અંધારું આવે ને ત્યારે જ આપણે ટોર્ચ પેટાવીએ, કંઈ દેખાય નહીં ત્યારે જ પ્રકાશની જરૂર પડે. શિવ પરમ પ્રકાશ રૂપ છે એટલે દીવડો દીપાવલી પેટાવવાનો આ ક્રમ છે. શંકર ભગવાને આવી રીતે માતાજીને બતાવ્યું છે અને પછી તો બધાય દેવતાઓ
સિદ્ધો બધા આવ્યા છે, મહાદેવનું અભિષેક દ્વારા પૂજન કરે છે. ભગવાન શંકરે કુબેરનો હાથ પોતાના હાથમાં લઈ અને કીધું કે હે મિત્ર, વિચાર કરો, જે ભક્ત હતો એને શંકર ભગવાને મિત્ર બનાવ્યો છે, શિવે મિત્ર બનાવ્યો છે. અહીંયા શંકર ભગવાને કુબેરને કહ્યું છે તું મારો મિત્ર છું, જેમ દ્વારકાનાથ શ્રી કૃષ્ણએ સુદામાને કીધું છે તું મારો મિત્ર છું. જો મિત્રતા છે ને, શિવ હોય કે કૃષ્ણ હોય, મિત્રતા તો જેને સામેથી કરવાની ઈચ્છા થાય ને પરમાત્માને, એને એનો લાભ મળે. આપણે સામેથી એવી જાહેરાત ન કરી શકીએ કે કૃષ્ણ મારા મિત્ર છે, શિવ મારા મિત્ર છે. કુબેર એવું નથી કીધું, કુબેર કે પ્રભુ હું તમારો દાસ છું. શંકર ભગવાને કીધું અરે તું તો મારો મિત્ર છો. એટલે ભગવાન શંકરના આવા સંબોધનથી કુબેર ખૂબ પ્રસન્ન થયો છે અને એ સમયે બધાએ દેવી દેવતાઓ પ્રગટ થયા છે અને એમણે બધાએ ભગવાન શંકરની સુંદર મજાની ઉપાસના કરી અને પછી શિવજીને કીધું કે મહાદેવ તમે હવે આ કુબેરને સુંદર મજાની અલકાપુરી નામની નગરી આપી છે. અને શંકર ભગવાને પણ કુબેરને કીધું કે તને ધન વૈભવની ઈચ્છા તો નથી, પણ છતાંય અનેક અનેક ધન સંપત્તિનો તને હું સ્વામી બનાવું છું, આજથી તું કુબેર ભંડારી કહેવાઈશ. માતાજીએ થોડું કુબેરનું રૂપ વિરૂપ કરી નાખ્યું ને, કુરૂપ, એટલે એનું નામ પડી ગયું કુબેર. કુબેરનો એક અર્થ એવો પણ થાય જેનું રૂપ બહુ સુંદર નથી. હા, જેનું રૂપ બહુ સુંદર નથી, એટલે આમ તો ધનના ભંડારી છે, કુબેર ભંડારી છે, એટલે કુબેર વિના ચાલતું નથી. માણસો કુબેર યંત્રની પૂજા કરે છે, હવે તો બહુ એડવર્ટાઇઝમેન્ટ એ બહુ આવે છે, કુબેર યંત્ર, મહાયંત્ર, પૂજા કરો, કુબેરજીની પૂજા કરીને રાખો, ધન મેળવો, ધન પ્રાપ્તિ કરો. એ કુબેરજીનું પોતાનું રૂપ બહુ રૂપાળા નથી, પણ સંસાર એવો છે રૂપાળાને કોઈ માન નથી આપતું, પૈસાવાળાને બધાય આપે. હા, પૈસાવાળો ભલે ને કાળો હોય. હા, યસ્યાસ્તિ વિત્તમ સનરઃ કુલીનઃ સપંડિતસ્ય શ્રુતવાન ગુણજ્ઞઃ સ એવ વક્તા સ ચ દર્શનીયઃ સર્વે ગુણા કાંચનમાશ્રયંતે. આવું કીધું છે. અમારે અમે સંદીપનીમાં ભણતા ને તો ત્યાં એક સુભાષિત આવતું ભણવામાં, યસ્યાસ્તિ વિત્તમ, જેની પાસે વિત્ત છે, પૈસા છે, સ નરઃ કુલીનઃ, એ જ સૌથી મોટા કુળખાનદાનવાળો ગણાય છે. પછી એનો ઇતિહાસ શું છે, એની હિસ્ટ્રી શું છે, પૈસા સારું સારી વસ્તુ માણસોને ભૂલાવી દે છે. પૈસાવાળો છે એ જ મોટો છે, મહાન છે, એ જ ગુણવાન છે. કોઈ સામાન્ય માણસ બેઠો હોય ને ઊભો નથી, બધા ગયા ભાઈ ઊભો થા, આમ જરાક આગો જા, જગ્યા કર. અને કોઈ પૈસાવાળો માણસ બેઠો હોય ને ઊભો ન થાય, સારું કર્યું તમે ઊભા ન થયા, બેઠા રે, બેહો બેહો. આવું બહુ જોવા મળે છે. લોકો ધનવાનની બહુ ઉપાસના કરે છે, ધનવાનની નિંદા તો થાય છે, પણ ધનવાન ન હોય ને બાજુમાં ત્યારે, બાકી પ્રત્યક્ષ તો કોઈ નિંદા નથી કરતું. આ તો ધર્મપીઠ છે, વ્યાસપીઠ છે, એટલે જે સાચું છે એ કહેવાય. ધનના એવા ગુણો છે, લક્ષ્મી, પૈસો, સનરહ કુલીનઃ, સપંડિત, એ જ વિદ્વાન છે, સશ્રુતવાન ગુણજ્ઞઃ, એ જ ગુણવાન છે, અને સએવ વક્તા, એ જ સારો વક્તા છે, અને સચ દર્શનીય, એ જ જોવા લાયક છે. સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે, બધાય ગુણો કાંચનમ ધનમ આશ્રયંતે. તો ધનપતિ કુબેર બન્યો છે. આવી રીતે સૃષ્ટિખંડની કથા કહેતા કહેતા સૃષ્ટિખંડના વિરામનો સમય આવ્યો. સૃષ્ટિખંડના વિરામમાં કહે છે, એકાગ્ર ચિત્તે આવી ભગવાનની શિવની દિવ્ય કથાઓનું જે શ્રવણ કરે છે એને ભગવાન શિવના કૃપાથી અનેક ભોગ ભોગવી અને પરલોકમાં મોક્ષની અથવા તો શિવલોકની પ્રાપ્તિ થાય છે. આમ કહીને શિવપુરાણમાં રુદ્ર સંહિતાને વિરામ કરવામાં આવ્યો. પછી તો રુદ્ર સંહિતાના સતીખંડની અંદર પ્રવેશ કર્યો છે. સતીખંડનું ચરિત્રનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. નારદજી મહારાજ કહે છે, વિધે સર્વમ વિજાનાસિ કૃપયા શંકરસ્ય ચ ત્વયાદ્ભુતા હિ કથિતાઃ કથા મે શિવયોઃ શુભાઃ. આ દિવ્ય કથાઓ હું તમને સંભળાવી રહ્યો છું, આવું નારદજી મહારાજ બોલે છે. અને સુતજી મહારાજ કહે છે, આવી રીતે
નૈમિષારણ્યવાળા હે ઋષિમુનિઓ સાંભળો, હું સતીના ચરિત્રની દિવ્ય કથા કહું છું. સતીના ચરિત્રની કથા કીધી, એની આગળ બ્રહ્માજીના મનથી કામદેવ પ્રગટ થયો છે એની કથા છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું રચના કરીને ત્યારે અત્રિ, પુલહ, પુલસ્ત્ય, અંગિરા, કર્તુ, વશિષ્ઠ, નારદ, દક્ષ, ભૃગુ જેવા ઋષિમુનિઓને ઉત્પન્ન કર્યા છે. આ માનસ પુત્રો છે. કેવા પુત્રો છે? માનસ. બ્રહ્માજીની કોઈ પત્નીથી થયેલા નહીં, બ્રહ્માજીના મનમાંથી પ્રગટ થયેલા માનસ પુત્રો છે. મનમાંથી સંકલ્પ કર્યો અને પ્રગટ કર્યા. આવું થાય? કેવું થાય? શક્તિ હોય ને આ બધું થાય. આપણે તો વંશનો અર્થ એક જ સમજીએ કે કોઈ માતાના પેટે જન્મેલો દીકરો એ જ દીકરો. હકીકતમાં એવું નથી. દીકરા પણ અનેક પ્રકારના છે. વાણીથી માનેલો દીકરો, દીક્ષા આપ્યા પછી બનેલો દીકરો, દીકરા અનેક પ્રકારના છે. અરે મોટા ભાઈ, પિતાના મૃત્યુ પછી મોટા ભાઈ માટે એનો નાનો ભાઈ પણ દીકરા સમાન છે. દીકરાની જેમ એનું ધ્યાન રાખો. પિતાના હોય તો મોટો ભાઈ, એ નાના ભાઈ માટે પિતા સમાન છે. શિષ્ય ને માટે ગુરુ પિતા સમાન છે. નોકર માટે એનો સ્વામી પિતા સમાન છે. આવા પિતાના અનેક વ્યાખ્યા થઈ શકે. આવી રીતે આપણે એક જ માનીએ છીએ, પણ અહીંયા તો બ્રહ્માજીના માનસ પુત્રો છે આ બધાય. એ બધાય પ્રગટ થયા અને ત્યારે બ્રહ્માજીના મનમાંથી સંધ્યા પ્રગટ થઈ. સંધ્યા એટલે સાંજનો સમય ને, એ સંધ્યા, સંધ્યા દેવી. એ સંધ્યા કેટલા પ્રકારની છે? ચાર. આપણે તો બે જ ખબર છે, પ્રાતઃ સંધ્યા અને સાયમ સંધ્યા. પણ ખરેખર સંધ્યાના પ્રકાર પડ્યા છે ચાર. સવારના થાય ને એ પ્રાતઃ સંધ્યા, બપોરે 12 વાગે મધ્યાહ્ન સંધ્યા, સાંજના સમયે સાયમ સંધ્યા અને રાત્રે 12 વાગે તુરીય સંધ્યા. તુરીય સંધ્યા એટલે મોટા મોટા ઉપાસકો રાતના 12 વાગે પણ સંધ્યા કરે છે. બાકી સામાન્ય રીતે તો અમારે પાઠશાળામાં તો અમને બે જ સંધ્યા શીખવાડી હતી, પ્રાતઃ સંધ્યાની સાથે મધ્યાહ્ન સંધ્યા ભેગી. સંકલ્પ કરો ને ત્યારે, કેમ કે મધ્યાહ્ન સંધ્યા કરવાનો સમય ન રહીએ, ભણવા જવાનું હોય ને પાઠશાળાએ, ત્યાં 12 વાગે પછી ક્યાં સંધ્યા કરવી? એટલે હસ્તે જલમાદાય, હાથમાં સવારના જ પ્રાતઃ મધ્યાહ્ન સંધ્યાનો ભેગો જ પ્રયોગ કરી દેવાનો. અને પછી ગાયત્રીનું ધ્યાન કરવાનું, ત્યારે પ્રાતઃકાલીન ગાયત્રી, એનું નામ ગાયત્રી છે, ને મધ્યાહ્ને જેની પૂજા થાય એનું નામ સાવિત્રી છે. સાંજે એ ગાયત્રીનું સ્વરૂપ સરસ્વતીના રૂપમાં છે. એટલે સવારે ગાયત્રી ને સાવિત્રી બેયનું ધ્યાન ભેગું કર્યું છે. તો આ સંધ્યા દેવી પ્રગટ થયા છે. સંધ્યા બ્રહ્માના માનસથી પ્રગટ થયા એટલે આમ તો દીકરી સમાન કહેવાય, પણ બ્રહ્માજીને એ સંધ્યાનું રૂપ જોતા એમના મનમાં વિકાર પ્રગટ થયો છે. એને કારણે ઋષિમુનિઓએ બ્રહ્માજીને પોતાના મનને કંટ્રોલ કરવા માટેની પ્રાર્થના કરવી પડી છે. પછી તો બ્રહ્માજીના એક પુત્ર જે દક્ષ છે, એ દક્ષમાંથી રતિદેવી પ્રગટ થયા છે. સંધ્યાને જોઈ અને બ્રહ્માજીનામાંથી કામદેવ પ્રગટ થયા છે. બ્રહ્માજીને મનમાં જ્યારે કામભાવ આવ્યો ત્યારે કામદેવ પ્રગટ થયો. કામદેવની સાથે પરણાવવા માટે દક્ષ પ્રજાપતિને ત્યાં રતિ પ્રગટ થયા છે. કામદેવની પાસે લોકોને કામાકર્ષિત કરવા માટે, કેમ કે જો સંસારનું સર્જન ચાલી રહ્યું છે, સર્જનનું કાર્ય તો થાય, જો આ સૃષ્ટિનો ક્રમ આગળ વધે, પુરુષ અને સ્ત્રીના સંબંધો આગળ વધે અને એ તો વધે, જો એકબીજા પ્રત્યે આકર્ષણ થાય, આકર્ષણ કામ વિના ન થાય, એટલે કામદેવ પ્રગટ થયા છે. પણ કામની સાથે દેવ શબ્દ જોડ્યો છે, યાદ રાખજો, કામદેવ. આ આકર્ષણની અંદર પણ નીતિ છે, ધર્મ છે, અધર્મ નથી. એટલે કામનું આશ્રય કરવો એ પણ ગૃહસ્થિઓ માટે એક ધર્મ છે, અધર્મ નથી. પણ એની મર્યાદાઓ છે, એના લિમિટેશન છે, એની રીત છે, એની પરંપરા છે. એટલે જીવવાની બધી પદ્ધતિઓ આપણી મનુસ્મૃતિમાં, મનુ મહારાજ, મનુ એટલે આપણા પિતા, આપણે મનુષ્યના સંતાન એટલે માનવ, આપણે મનુષ્ય, એટલે મનુ રાજાએ મનુસ્મૃતિ લખી. કેમ રહેવું, કેમ જીવવું,
બધું લખ્યું છે. પછી તો દક્ષ પ્રજાપતિમાંથી રતિ પ્રગટ થયા છે. કામદેવની પાસે 5 બાણ છે, હર્ષણ, રોચન, મોહન, શોષણ અને મારણ. આ કામના 5 બાણોનો પરિચય કરવા માટે થઈને પૂછવા લાગ્યા. આ 5 બાણો જ્યારે કામદેવે પ્રગટ કર્યા, પોતાની શક્તિ પ્રગટ કરી, ત્યારે સામે દેવ, ઋષિઓ, બ્રહ્માજી બધાએ સામે હાજર હતા. કામદેવનો પ્રભાવ પ્રગટ થતા બ્રહ્માજીના મનની અંદર જ્યારે કામ પ્રગટ થયો, ત્યારે કામ પ્રગટ થતાં બ્રહ્માજીને પરસેવો થયો. એ પરસેવો જ્યારે નીચે પડ્યો, ત્યારે એ પરસેવામાંથી પિતૃગણો પ્રગટ થયા. પિતૃ એટલે આપણા પિતૃ નહીં, જે પિતૃગણોની આપણે પૂજા કરીએ ને એ. હા, પિતૃઓની અંદર પણ પ્રકાર છે. અમુક પિતૃઓ એવા છે કે એ તમારા ને મારા બેના એક છે. અગ્નિશ્વાતાદિ પિતૃ, જેની તમને બ્રાહ્મણોને તમે બોલાવો ને અને તર્પણ કરવા માટે બોલાવો ને કે અમારે અમારા બાપદાદાને પાણી પાવું છે, ઓલા ત્રાસમાં જળ, પંચામૃત, જવ, તલ, ડાભળો, ફૂલ, ચંદન બધું નાખીને જળ તૈયાર કરીને પછી આમ આપો ને, એમાં પણ સૌથી પહેલાં જે પિતૃઓ, જે મારા ને તમારા દરેક તર્પણ કરનારાના એક છે, આ એ પ્રગટ થયા. અગ્નિશ્વાતાદિ પિતરઃ તૃપ્યંતામ, બર્હિષદપ પિતરઃ તૃપ્યંતામ, બ્રહ્માજીના પરસેવામાંથી પ્રગટ થયા છે. 64,000 અગ્નિશ્વાતાદિ પિતૃઓ પ્રગટ થયા છે અને 86,000 બર્હિષદ પિતૃઓ પ્રગટ થયા છે. એ પિતૃઓનો વંશ આગળ ચાલ્યો ને એમાંથી આપણા હવના બાપદાદાઓ. હા, એવો ક્રમ છે, આ બધી પરંપરાઓ છે. શાસ્ત્રો આપણને આપણે કોણ છીએ અને આપણે કેનાથી છીએ અને આપણી સંસ્કૃતિ શું છે એ સમજાવે છે. આપણી જાતિમાં આપણી પાસે આપણો ઇતિહાસ ન હોય ને તો આપણે ગરીબ કહેવાય. આપણે પૈસા નથી તો આપણે ગરીબ નથી, પણ આપણી પાસે આપણી ભાષા નથી, આપણી પાસે આપણી સંસ્કૃતિ નથી, આપણી પાસે આપણો ઇતિહાસ નથી. તમે કોણ, તમે કોનાથી, તમારું ગોત્ર કયું, તમારો વેદ કયો, તમારું પ્રવર કયું, તમારી શાખા કઈ, તમારો ઇતિહાસ કયો, આજથી 800 વર્ષ પહેલાં તમારા બાપદાદા ક્યાં હતા, આપણે કે કોને ખબર. એવું નથી, હકીકતમાં જેને આ બધી ખબર છે ને એની આપણને નથી ખબર, સમજાય. મને એવા ઘણા બધા લોકો મળે એટલે કહું, અત્યારે અહીંયા ચર્ચા થાય ત્યારે આ વર્લ્ડ વાઇડ બધી જગ્યાએ જઈ રહ્યું છે ને એટલે આ બધી ચર્ચાઓ થાય. આપણને જ ખબર નથી કે આપણા બારોટજી કોણ છે, જે ચોપડે નામ ચડાવતા હતા એ. કેમ કે એક તો કોઈના કોઈ કારણસર કાં એ આપણાથી દૂર થઈ ગયા ને કાં આપણે એનાથી દૂર થઈ ગયા. હવે કોઈ પરિચય જ નથી એટલે આપણે પૂછી જ નથી શકતા આપણો ઇતિહાસ શું છે. ખરી બારોટજીને ખબર છે બધી, કે ભાઈ તમારી, મારી પાસે તમારી આખી જ્ઞાતિનો આંબો છે, તમારી 17મી પેઢીએ ફલાણા હતા, પછી ફલાણા બાપા એ ઓલા ગામ વયા ગયા, ત્યાંથી તમારા દેવ ન્યા વયા ગયા, પછી તમારા ફલાણા તમારા સુરાપુરા દાદા થયા, પછી તમે ત્યાંથી આમ ગયા, નથી આમ ગયા, પછી આ 3જી પેઢીથી તમે યુકે વયા ગયા. હા, આવું છે, આવો બધો ઇતિહાસ કોકની પાસે છે, પણ કોની પાસે છે એ આપણને ખબર નથી. એટલે આપણો ઇતિહાસ આપણે જાણવાની તકેદારી રાખી નથી એટલે આપણને ખ્યાલ નથી. પહેલા જમાનામાં તો ઘરે પુત્ર ઉત્પન્ન થાય તો બારોટજીને ઘેરે બોલાવે, બારોટજી ચોપડો લઈને આવે અને પછી એના ચરણમાં દક્ષિણા મૂકી અને કહે, બારોટજી ચોપડે નામ ચડાવો, આપણી ઘેર દીકરો આવ્યો. એટલે બારોટજી જોવે કે એ આંબામાં આ પાંદડું આ ફલાણા ભાઈનું, તમારે ઘેરે દીકરો આવ્યો, હા, બીજું પાંદડું આગળ દોરે એમાં નામ લખે, એનો દીકરો ફલાણા. પણ આપણને કાંઈ ખ્યાલ નથી. અને જો એક વસ્તુ બીજી પણ છે, એને બિચારાની રોજીરોટીને જે કાંઈ પણ વસ્તુ છે એ બધું પણ એનાથી જ હતું. હવે જ્યારે એની પાસે એ વસ્તુ રહી નહીં એટલે એમણે જે છે એ તો સાચવીને રાખ્યું છે, પણ એને બીજું પણ કામ કરવું પડે, બિકોઝ એને એનો પણ ફેમિલી ચલાવવાની છે, પરિવારની જવાબદારીઓ છે. એટલે આ બધું છૂટી ગયું. પણ જેની પાસે પોતાનો ઇતિહાસ નથી, જેને હું કોણ છું, હું કોનાથી છું, હકીકતમાં અમે કોનાથી એ ખબર નથી,
એટલે આવી રીતે બધું છે. અમે ઘણા લોકોને પૂછીએ ને કે તમારા કુળદેવી કોણ છે, કે કોને ખબર? હું મારી પપ્પાને પૂછી લઉં, પપ્પાને પૂછે, પપ્પા આપણા કુળદેવી કોણ છે? ખબર નહીં બેટા, દાદા કંઈ કહી નથી ગયા. આવું થાય, ન ખબર હોય. જો આમાં કોઈના અપમાન કરવા માટેની વાત નથી, પણ આપણને આપણી નથી ખબર એટલે આપણે કોઈને આપણું અસ્તિત્વ વર્ણન કરી નથી શકતા. પૈસાઓ તો ત્રણ પેઢી પાસે હોય, પછી બાકીની બે પેઢી આવે તેની પાસે ન હોય, પછી પાછી ત્રણ પેઢી આવે એની પાસે હોય, એટલે એ તો ઉતાર ચઢાવ છે. તમારી સંપત્તિ, તમારા બંગલા, તમારી ગાડી, તમારા ઉદ્યોગો, એ બધું એ તમારો ઇતિહાસ નથી. તમારી સંસ્કૃતિ, તમારા વિચારો, તમારી પરંપરાઓ, એ તમારી સંસ્કૃતિ છે. તો આવી રીતે બધા પિતૃઓ ઉત્પન્ન થયા છે એની કથા કીધી છે. પછી તો દક્ષને ત્યાં રતિ નામના એક કન્યા પ્રગટ થયા છે. એ રતિના લગ્ન કામદેવ સાથે થયા છે. ગર્વથી છકી ગયેલા એવા કામદેવે પોતાની શક્તિ પ્રગટ કરી બ્રહ્માજીને કામ વેગ આવ્યો અને એનાથી આ પિતૃઓ ઉત્પન્ન થયા. બ્રહ્માજીને થયું, આ કામદેવને મેં પ્રગટ તો કર્યો હતો પણ શક્તિ પરીક્ષણ કરવાનું અહીંયા એને કોણે કીધું હતું? એટલે કામદેવ ઉપર ગુસ્સો આવ્યો અને એણે કામદેવને શ્રાપ આપ્યો કે જે તું શક્તિ અત્યારે મારી સામે બતાવે છે ને, એકવાર ભગવાન શંકર આર્ય તારો ભેટો થાય અને એ તને બાળશે, તું બળીને ભસ્મ થઈશ, આવો શ્રાપ આપ્યો છે, એવી અહીંયા કથા આવે છે. પણ ખેર, એ તો ભવિષ્યની વાત છે. કામદેવ કે જોયું જાય. કામદેવના લગ્ન રતિદેવી સાથે થયા છે. આવી રીતનું ચરિત્ર બતાવ્યું ત્યારે સુતજી મહારાજ પૂછે, સુતજી મહારાજને શૌનકાદિક ઋષિઓ પૂછે છે કે પછી આ સંધ્યાનું શું થયું? જે સંધ્યાદેવીને જોતા કામદેવ પ્રગટ થયો હતો એ સંધ્યાનું શું થયું? એટલે સંધ્યાનો ઇતિહાસ બતાવ્યો છે કે એ સંધ્યા ચંદ્રભાગ નામના પર્વત ઉપર તપસ્યા કરવા ગઈ છે અને ત્યાંથી એક નદી નીકળી, એનું નામ ચંદ્રભાગા. ચંદ્રભાગા નદી કિનારે તપસ્યા કરે છે. સંધ્યાને તપસ્યા કરતી જોઈ અને બ્રહ્માજીને થયું કે ગમે એમ હોય તો એ મારી દીકરી છે, એટલે એના કલ્યાણ માટે થઈને એણે પોતાના વશિષ્ઠ નામના ઋષિ જે બાજુમાં હતા એમને કહ્યું કે જાઓ, સંધ્યા જ્યારે વ્યગ્ર મનથી જતી હતી ત્યારે એને જોઈને મને દુઃખ થયું છે, અત્યારે એ તપસ્યા કરે છે, તો તમે એને સદુપદેશ આપો, એને સાધનાનો માર્ગ ચિંધાડો. એટલે વશિષ્ઠ ઋષિ બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રભાગ પર્વત ઉપર ગયા છે. ત્યાં એક સુંદર મજાનું સરોવર છે, એનું નામ છે બૃહલ્લોહિત. બૃહલ્લોહિત નામના સરોવરના કિનારે ગયા છે અને ઋષિના દર્શન કરી સંધ્યાદેવીએ દંડવત પ્રણામ કર્યા છે. ઋષિએ એને ઓમ નમઃ શંકરાય ઓમ નામનો મંત્ર આપ્યો. પહેલા પણ ઓમ અને છેલ્લા પણ ઓમ. ઓમ નમઃ શંકરાય ઓમ નામનો એક સુંદર મજાનો મંત્ર આપ્યો છે અને આદિ સ્વરૂપ ભગવાન મહાદેવનું ધ્યાન કરતાં કરતાં મૌન રહીને, મૌનનું આલંબન કરીને અને તપસ્યા કરવા લાગ્યા છે. ઋષિએ એટલો સુંદર એને શિવતત્વનો ઉપદેશ આપ્યો છે કે સંધ્યાને મંત્રનો જપ કરતા વખતે જેટલું શિવજીનું ધ્યાન જાય છે એટલું ધ્યાન ઋષિનું પણ મનમાં મનમાં રહે છે. આવી રીતે તપ કરતાં કરતાં કેટલો સમય વીત્યો? ચાર યુગ જેટલો સમય વીતી ગયો. ચાર યુગનો સમય વીત્યો ત્યારે ભગવાન શંકર એમની સામે પ્રસન્ન થયા છે અને શંકર ભગવાન પ્રસન્ન થયા એટલે શંકર ભગવાનને જોતા એટલી ભયભીત થઈ ગઈ, બિચારી મૂંઝાઈ ગઈ. શંકર ભગવાન સામે આવ્યા ને ઓહો, પ્રભુએ કૃપા કરી, મન દર્શન આપ્યા છે. ભગવાન શંકરે એના હૃદયમાં પ્રવેશી દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય જ્ઞાન આપ્યું છે અને બોલવાની તો ઈચ્છા છે પણ મોઢું ઉઘડતું નથી. શંકર ભગવાને આત્મબળમાં વધારો કર્યો અને પોતે શંકર ભગવાને એના હૃદયમાં દિવ્ય વાણીનો સંચાર કર્યો છે. ત્યારે એ દેવી સંધ્યા ભગવાન શિવને નમસ્કાર સાથે પ્રણામ કરી સ્તુતિ કરવા લાગી છે. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃત્તિમ વસાનમ વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુરદ ગાંગવારીમ મહાદેવમેકમ સ્મરામિ સ્મરારિમ. ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગી છે.
શિવનું ધ્યાન ધરતા ધરતા શિવ સ્મરણ કરવા લાગી છે. અને શિવના સ્મરણ સાથે આવો આપણે પણ બે મિનિટ શિવ સંકીર્તન કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ જય હો. અમારે પૂજ્ય ભાઈશ્રી અને સર્વે સંતો, જ્યારે આવી રીતે દાનની કે ધર્મની વાત આવે ત્યારે એક વાત બહુ સુંદર કરે છે કે શ્રીમંત કોને કહેવાય અને ધનવાન કોને કહેવાય. જેનું ધન પોતાના માટે કામ આવે એ ધનવાન, અને જેની શ્રી, જેની લક્ષ્મી પરકાજ માટે, કોકના ભલાઈ માટે થઈને કામ આવે ત્યારે એને સાચો શ્રીમંત કહેવાય. જે વ્યક્તિને દયાનો સ્વામી બનાવે એ સાચો શ્રીમંત, દયાનો સ્વામી. લક્ષ્મી આવતા, ધન આવતા, આપણા મનની જે ભાવના છે સેવા પ્રત્યેની, સહકાર પ્રત્યેની, એ નાશ ન પામે ત્યારે આપણે ખરેખર ખરા શ્રીમંત કહેવાય. આટલા બધા લોકોએ અહીંયા અનુદાન આપ્યું, કેવડું મોટું લાંબુ લિસ્ટ આખું બધું અહીંયાથી વાંચ્યું, બહુ આનંદિત થયો. અને ખાસ કરીને 11 વર્ષની એ દીકરીના સહજ ભાવને આપણે વંદન કરવા પડે કે ખરેખર એમના મનમાં એ સંકલ્પના થઈ કે મારે આના માટે થઈને કંઈક કરવું છે. બહુ અદ્ભુત. ફરી એકવાર આપણે તાલીઓથી એ વાતને વધાવી લઈએ. કેમ કે એક વ્યક્તિ હતો અને એને કોઈ વ્યક્તિ હોય અને એના પગમાં ખાલી ચડતી હોય, દુખતું હોય, અને ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર એક પ્રયોગ કરે, એને સુવડાવી અને પછી
ડૉક્ટર પાસે નાનકડી પેલી હથોડી હોય એ એના પગમાં મારે, મારીને એમ કે દુખે છે, દર્દ થાય છે, સ્પર્શની અનુભૂતિ થાય છે, અને એ હથોડી મારતા જો રોગી એમ કે એ સાહેબ રેવા દો લાગે છે, દુખે છે, તો દુખે છે એ સાંભળી અને ડૉક્ટર દુખી નથી થતા, રાજી થાય છે. કોઈ જ્યારે એમ કે જરીક આમ લગાડે ને પહેલાં એમ કે એ દર્દ થાય છે, દુખે છે, હવે નહીં મારતા, મને લાગે છે, મને કષ્ટ થાય છે, ત્યારે ડૉક્ટર રાજી થાય છે. શું કામ રાજી થાય છે? પહેલાં દુખે છે એટલે રાજી થાય છે? નહીં, ડૉક્ટરને એ વાતનો સંતોષ થાય છે કે હજી એનું આ અંગ જીવતું છે. સમજાય છે? કોકના દુઃખને જોઈ અને જો આપણા હૃદયમાં પણ આવી રીતે દુઃખની અનુભૂતિ થાય તો સમજવાનું કે હજી આપણે આપણું અંગ જીવતું છે, આપણું દિલ જીવતું છે. એટલે ઘણા સુવિચારો આપણે હવે તો પ્રિન્ટ મીડિયા માધ્યમથી, મોબાઈલના માધ્યમથી ઘણા સુવિચારોની આપ લે કરતા હોય. મને પણ એવા વિચારો વાંચવામાં ઘણી વખત આવે અને એમાંનો એક સદવિચાર બહુ સુંદર મજાનો છે કે ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલા હોશિયાર હોઈએ, ગમે એટલા સબળ હોઈએ, ગમે એટલા સશક્ત હોઈએ, ગમે એટલા મોટા ઉદ્યોગપતિ હોઈએ, વર્ચસ્વી હોઈએ, પણ જો આપણને અન્યના દુઃખને જોઈ અને એ દુઃખની અનુભૂતિ નથી થતી તો આપણામાંથી મનુષ્યતા પરવારી ચૂકી છે. અને કોઈકના દુઃખને કે કોઈના જરૂરિયાતને જોઈ અને જો આપણને એમ અનુભૂતિ થતી હોય કે આપણે ખરેખર મદદ કરવી જોઈએ તો હજી આપણામાં મનુષ્યતા જીવતી છે. માનવની અંદર માનવતા ન હોય તો એ માનવ નથી. આપણા લોકસાહિત્યમાં લોકો એમ કે તીખું ન લાગે તો એને મરચું ન કહેવાય, મીઠી ન લાગે તો એને સાકર ન કહેવાય, ઠંડો ન લાગે તો એને બરફ ન કહેવાય, ગરમ ન લાગે તો એને અંગારો ન કહેવાય. એમ માનવતા ન હોય એને માનવ ન કહેવાય. તીખાસ એ મરચાનો સ્વભાવ છે એમ માનવતા, અને માનવતાની ચોખ્ખી અને ઝીણી એવી વ્યાખ્યા. માનવતામાં નથી જ્ઞાન, નથી વૈરાગ્યની વાત, નથી બહુ નોલેજની વાત, નથી બહુ શક્તિની વાત, નથી બહુ સામર્થ્યની વાત, નથી સંપત્તિની વાત, આ કોઈ વસ્તુની વાત નથી. માનવતાની એક જ વ્યાખ્યા છે, અન્યના દુઃખને જોઈને તમારામાં જો દુઃખી થવાના એ વિચારો આવતા હોય, કોઈના દુઃખને જોઈને તમે જો દુઃખી થતા હો તો એ ખરેખર સાચો સૌહાર્દ ભાવ આપણી અંદર છે, આ વસ્તુ સાબિત થાય છે. મને સ્વામી રામકૃષ્ણ પરમહંસનો એક પ્રસંગ યાદ આવે છે. રામકૃષ્ણ પરમહંસને એના સગા સંબંધીમાં જ અને આમ શિષ્યભાવથી ભજતા હૃદયનાથ, એ હૃદયનાથ એની સેવામાં હતા. અને સ્વામી રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વર મહાકાલીના ઉપાસક, સ્વામી વિવેકાનંદજીના ગુરુ, એ આરાધના એ ઉપાસનામાં અને આરાધનામાં એટલા તલ્લીન. અને આવી રીતે એક વખતે નાવા બેઠા, હૃદયનાથ એને નવડાવે, એમાં નવડાવતા રામકૃષ્ણ પરમહંસના પીઠ ભાગને સ્નાન કરાવવા માટે હૃદયનાથ જ્યારે પાણી નાખીને ધોવા ગયા ત્યારે એણે જોયું કે એના પીઠમાં કોકની લાકડી માર્યાના નિશાનો હતા, આમ આડા લાલ ઉજરડા થઈ ગયેલા હતા. હૃદયનાથને ક્રોધ આવ્યો કે ગુરુજી તમને વાત કેમ ન કરી, કોણ છે એ માણસ જેણે તમારા પીઠ ઉપર પ્રહાર કર્યો, કોણે તમને લાકડી મારી, કોણે તમારા ઉપર પ્રહાર કર્યો, મને નામ આપો, હું એને છોડીશ નહીં. કે તું નવડાવ ને ભાઈ, કાંઈ નથી કરવું તારે. કે નહીં નહીં નહીં, તમને કયો, કોણે માર્યું? કે કોઈએ નથી માર્યું. કે તમે ખોટું બોલો છો. કે અરે હું સાચું બોલું છું, મને કોઈએ નથી માર્યું, તો આ ઉજરડાના નિશાન કેમ થઈ ગયા? અને રામકૃષ્ણ પરમહંસે કીધું કે મને તો કોઈએ માર્યો નથી હૃદયનાથ, પણ કાલે હું ગંગાજીના કિનારે ફરવા માટે ગયો હતો, ત્યાં કોઈક એક માણસને કોઈ લોકો લાકડીએ મારતા હતા અને એને લાકડીએ મારતા જોઈ અને એની ચેતના અને મારી ચેતના એક થઈ ગઈ, એટલે લાકડી તો એને પડતી હતી પણ ઉજરડા મારા વાહામાં થતા હતા. બસ આ વસ્તુ છે, પહેલાંને કાંઈ થયું નહીં અને ઉજરડા મને પડ્યા. આ ચેતનાની એકાગ્રતા જે છે એ જ્યાં સુધી માણસના હૃદયમાં જીવતી છે ત્યાં સુધી આપણને અન્યની સેવા કરવાથી કોઈ નહીં રોકી શકે, સારા કામ કરવાથી કોઈ નહીં રોકી શકે. આવા સારા કાર્ય જ્યારે અહીંયા થઈ રહ્યા છે ત્યારે આવી ચેતના
શંકર ભગવાનના ચરણમાં, કેમ કે શિવપુરાણની કથા સાંભળી રહ્યા છીએ ત્યારે ભગવાન શંકરના ચરણમાં એ પ્રાર્થના કરીએ કે ચેતના અમારામાં જાગૃત રહે. સંધ્યા દેવીએ તપસ્યા કરી, આપણે કથાનું શ્રવણ કરતા હતા, અને તપસ્યાના પ્રતાપે ભગવાન શંકર એમના પર પ્રસન્ન થયા છે અને વરદાન દઈને એ ક્રમ આગળ ચાલે તે પહેલાં આજના બે જ્યોતિર્લિંગની જે કથા આપણે સાંભળવાની છે એનો સમય થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ, આટલા જ્યોતિર્લિંગની કથા તો આપણે સાંભળી. પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ, આજે એ બે જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા, એની પાછળનો ઇતિહાસ આપણે સાંભળવાનો છે. પરલ્યામ વૈદ્યનાથમ ચ, વૈદ્યનાથ વૈદ્યોના અધિપતિ, રોગોનો નાશ કરનારા એવા ભગવાન શંકર. આ જગ્યા છે ઝારખંડમાં, ત્યાં એક નગરી છે એનું નામ છે પરલી, ત્યાં વૈદ્યનાથ ભગવાન પ્રગટ થયા છે. અને એ જગ્યાને તો ખરેખર પરલી નામથી બહુ ઓછા ઓળખે છે. હું હમણાં જ લગભગ 2-1 વર્ષ પહેલાં અમે યાત્રાએ નીકળ્યા હતા, અને ત્યારે હું દેવધર જગ્યા કહેવાય છે, દેવધરમાં ભગવાન વૈદ્યનાથ ભગવાનનું મંદિર છે. આમ તો મહારાષ્ટ્રમાં પણ એક પરલી નામનું ગામ છે અને ત્યાં પણ વૈદ્યનાથ ભગવાનનું મંદિર છે, એટલે ઘણા લોકો એમાંય ખાસ કરીને મહારાષ્ટ્રવાળા લોકો એ તો એમ જ માને છે કે આ જ અમારા પરલી વૈદ્યનાથ ભગવાન છે. પણ એવા મતમતાંતરોમાં માનસિક રીતે ફસાવાની જરૂર નથી. આપણે તો મહારાષ્ટ્ર જઈએ ને તો આ વૈદ્યનાથને લોટો ચડાવી લેવો, અને ઝારખંડ જઈએ તો એમને, કેમ કે સ્થાન જુદા છે પણ શંકર તો જુદા નથી, શંકર એક જ છે. અને એ વાતને આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે બધા, અને મેં તો તમને પહેલાં જ વાત કરી કે આ જ્યોતિર્લિંગોની કથા આપણા પુણ્યપ્રાપ્તિ માટે અને મહાદેવની ઉપાસના માટે આપણે કરીએ છીએ. બાકી તો શ્રદ્ધાથી જે લિંગ ઉપર તમે જળ ચડાવો અને તમારી શ્રદ્ધા જાગૃત હોય, તમારા શિવ હારે તમારું હૃદયનું કનેક્શન એ સમયે બિલકુલ તાલાવેલી આમ મળેલું હોય, બસ એ લિંગ એ જ તમારા માટે જ્યોતિર્લિંગ છે. આ ભાવનાથી શિવ ઉપાસના કરવાની છે. વૈદ્યનાથ ભગવાનની કથા બહુ અદ્ભુત છે. રાક્ષસોમાં શ્રેષ્ઠ એવો રાવણ, રાવણે કૈલાસમાં જઈને ભગવાન શંકરની ખૂબ આરાધના કરી, અગ્નિનું ચારેય બાજુ સ્થાપન કરીને શિવની ઉપાસના કરી. ઉનાળામાં ચારેય બાજુ અગ્નિ પેટાવે, એક તો ઉનાળાની ગરમી, અને એમાં અગ્નિ પેટાવીને અખંડ તપસ્યા રાવણ કરતો હતો ભગવાન શંકરને રાજી કરવા માટે. પછી શિયાળો આવે તો ઠંડા પાણીમાં બેસી અને ઓમ નમઃ શિવાયના જપ સાથે શિવની આરાધના કરે. રાવણ કહેવાણો તો રાક્ષસ પણ જ્ઞાતિએ બ્રાહ્મણ હતો, ચારેય વેદોનો જાણકાર હતો, વેદ ઉપવેદ વિશેની એની પૂરેપૂરી જાણકારી હતી. એટલે એ મહાજ્ઞાની એ રાવણ શિવની ઉપાસનામાં તત્પર થયો, સમગ્ર તંત્રશાસ્ત્રનો જાણકાર હતો, અને ભગવાન શંકરની કૃપા એને પ્રાપ્ત થાય એટલા માટે એ રાહ જોતો હતો. પણ એને મનમાં એમ થયું કે હું જેમ ધારું છું એવા શંકર મારા ઉપર હજી પ્રસન્ન નથી થતા, એટલે અસુર ભાવ મનમાં ખરો ને, એટલે એણે ઉપાસના કરતાં કરતાં શંકર ભગવાનના શિવલિંગ ઉપર પોતાનું મસ્તક કાપી અને ચડાવી દીધું. શંકર ભગવાને કૃપા કરી, અને પછી તો એને એમ કહેવાય કે 10 માથાળો રાવણ છે, એટલે એક મસ્તક, બીજું મસ્તક, ત્રીજું મસ્તક, આમ 9 મસ્તકો પોતાના કાપી ભગવાન શંકર ઉપર ચડાવ્યા કે પ્રભુ તમે જો પ્રસન્ન ન થતા હો તો મારે આ જીવનનો કોઈ હેતુ નથી, એમ કરીને ચડાવવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે એના હાથ પકડ્યા છે. રાવણે શિવજીને પધારેલા જોઈ પ્રસન્ન થયો, શિવજીના ચરણોમાં પ્રણામ કર્યા. મહાદેવ આપ મને દર્શન આપ્યા, આપની બહુ કૃપા થઈ, માગ માગ વરદાન માગ. કે વરદાન? કે હા, જે જોઈએ આપું. રાવણે કીધું તો હાલો. એ કે ક્યાં હાલો? એ કે એ જ વરદાન છે. શું વરદાન? કે લંકા ચાલો. મહાદેવે કીધું હું અહીં બરાબર છું. કે નહીં, એ જ મારું વરદાન છે, તમે આ 9 માથા ચડાવ્યા ત્યારે તમે પ્રસન્ન થયા છો. હવે મારી એવી ઈચ્છા છે કે તમે મારી સાથે મારી લંકા નગરીમાં ચાલો. હવે જો લંકા નગરીમાં શંકર ભગવાન પોતે જો પ્રતિષ્ઠિત થઈ જાય તો
લંકા નગરીમાં શિવજીને જવાનો પણ વાંધો નથી. આમ તો કોઈ એવી સ્થાન નથી કે જ્યાં શંકર ન હોય. કંકરે કંકરમાં શંકર વિરાજમાન છે ત્યારે શિવજીને ત્યાં જવામાં કોઈ વાંધો તો ન હોય. પણ શંકર ભગવાને વિચાર કર્યો કે આ રાક્ષસની નગરીમાં જો હું પ્રતિષ્ઠિત થઈ જઈશ તો ભવિષ્યના કાળમાં જ્યારે રઘુવીર રામ આની સાથે યુદ્ધ કરવા માટે આવશે ત્યારે એ આનો સંહાર નહીં કરી શકે, કેમ કે જેની રક્ષામાં મૃત્યુંજય ભગવાન શંકર પોતે ઊભા હોય તો પછી નારાયણનો અવતાર કેવી રીતે એનો વધ કરે. ભવિષ્યનો વિચાર કરી અને શિવજી તો આપણે કહીએ ને કે ફસાઈ ગયા. એ કે આવું આ તો, અને આ શિવજીને ફસાવવાનો કાંઈ પહેલો બીજો મોકો નથી. હું શંકર ભગવાન એવા ભોળા છે ને, વારે વારે ફસાઈ જાય, વારે વારે ફસાઈ જાય. પેલો ભસ્માસુર સાંભળીને કથા, વારે વારે ફસાઈ જાય. ભસ્માસુર લ્યો તપસ્યા કરી અસુરે, શંકર ભગવાન પ્રસન્ન થયા કે માગ માગ શું જોઈએ. તો પ્રભુ હું જેના ઉપર હાથ મૂકું ને એ બળીને ભસ્મ થાય. શંકર ભગવાને કીધું એમાં એવું વિચિત્ર વરદાન કે હા, કે હું જેની માથે હાથ મૂકી, કે હાથ મૂકી એને આશીર્વાદમાં મળે એ તો બરાબર, પણ આ ભસ્મ થઈ જાય એવું કોઈ દી, કે મારે આવું જોઈએ છે. શિવજીએ કીધું તથાસ્તુ. અને જેવું તથાસ્તુ કીધું એટલે ભસ્માસુર કે મારે તમારી ઉપર ટ્રાય કરવી છે. શંકર ભગવાન ઉપર હાથ મૂકવા ગયો પછી શું થાય? વરદાન તો શંકરે જ આપેલું, તે શંકર ભગવાન આગળ ને ભસ્માસુર પાછળ. શંકર ભગવાન દોડતા જાય દોડતા જાય, એમાં હિમાલયની ગુફાઓમાં છુપાતા જાય ને પેલો પાછળ ને પાછળ, તે નારાયણ વચ્ચે આવ્યા બ્રહ્મબટુકનું રૂપ લઈને. કઈ બાજુ આ, અને આ કેમ દોડા દોડી ઘડીક આઈ ને ઘડીક વાન? કે બોલોમાં ભસ્માસુર આવે છે, પણ તમને શેનો ભય છે? તો કે જેના માથે હાથ મૂકે બળીને ભસ્મ થાય. તો કે એવું થોડું હોય? તો કે હવે એવું છે કે એવું વરદાન કોણે આપ્યું? નારાયણ. કે નારાયણ નારાયણ, આ તો એ કે તો તમે વિચાર ના કર્યો કે મેં વિચાર શું કરવાનો હોય, ભક્તિ કરતો તો મેં કીધું તથાસ્તુ. અરે કે એ ભવાનીની પ્રાપ્તિ કરવાની ઈચ્છાથી આ તો અસુર છે, એનાથી એના કારણે એ આવું કરે છે. તો કે હવે આમ થઈ ગયું છે તો હવે તમે ભાગોમાં અહીંયા અંદર સંતાઈને રહ્યો, એને આવવા દો, હું એને મળું. અને ભગવાન નારાયણે બહુ દિવ્ય બટુકનું એવું અદ્ભુત તેજસ્વી રૂપ જોતા જ આપણને એમ થાય કે જલેબીનું ગૂંચળું હોય તો એના જ મોઢામાં દઈ દઈ, એવું દિવ્ય નારાયણે રૂપ બનાવ્યું બ્રહ્મ બટુકનું. અને પેલો દોડ્યો દોડ્યો જાય છે કે એ એ એ ઉભર 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 ઉભર, કઈ બાજુ? આ કથા ભાગવતજીમાં આવે છે, દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં આ કથા આવે છે. કઈ બાજુ ભાઈ, કઈ બાજુ ભસ્માસુર, કઈ બાજુ? એ કે શંકર ભગવાનને અહીંથી નીકળતા જોયા? એ કે હા, એ નીકળ્યા હતા. તારે શું કામ છે? એની માથે હાથ મૂકવો છે કાં? આશીર્વાદ દેવા? આશીર્વાદ નહીં, આશીર્વાદ તો એણે મને દીધા છે, હવે મારે હાથ મૂકવો છે. કેમ? બાળીને ભસ્મ કરવા માટે. એટલે આ ભસ્માસુર કોઈની માથે હાથ મૂકીએ અને એ બળીને ભસ્મ થાય આવું કોઈ દી ન હોય. કે પણ એવું હોય નહીં, પણ હવે છે, કેમ કે મને શંકર ભગવાને વરદાન આપ્યું છે. એ કે શિવજીએ વરદાન આપ્યું છે. હવે નારાયણ તો જો કૌતુકી છે, એટલે એણે આને ઊંધી ચાવી ભરે. શંકર ભગવાને કે કોણે વરદાન આપ્યું? કે શંકર ભગવાને. એટલે આ વરદાન આપીને જેને ભાગવું પડે એના વરદાન ફળે. તું તો હોશિયાર માણસ છો, સમજુ માણસ છો ને તું. પેલો માન્યો નહીં, નહીં 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 નહીં, મને વરદાન આપ્યું છે, મને તથાસ્તુ કીધું છે, એટલે હું એની માથે હાથ રાખીશ, બાળીને ભસ્મ કરીશ. જો અહીં આવ, તારી જે ઈચ્છા હોય એ તું કરજે, મને કાંઈ વાંધો નથી, હું તો બ્રહ્મ બટુક છું. પણ મારે તારી યારે એક ચર્ચા કરવી છે. આમાં શંકર ભગવાનની કથા તો બધી તને ખબર છે કે નહીં? પેલો કે મને બધી કથા ખબર છે. કે તને નથી ખબર, નકર તો તું આવું કરે જ નહીં. કેમ? ઓલું દક્ષ પ્રજાપતિ વાળું. એ કે કયું? ભલે દેવતાઓની સભા ભરાણી હતી, શંકરનો વિરોધ થયો હતો. તો કે હા, એ મને ખબર છે. કે પછી અપમાનિત કરીને પછી શંકર ભગવાન ત્યાંથી વયા ગયા હતા. અને પછી દક્ષ હું બોલ્યો હતો? એ કે સહભાગમ ન લભતામ દેવેર દેવ ગણાધમ. એણે કીધું કે હવે આને દેવતાઓની હારે ભાગ નહીં મળે. આવું કહ્યું હતું? કે હા કહ્યું હતું, મને ખબર છે. તો કે એ થયું ને
એ પછી શંકર પાસે કોઈ શક્તિ જ નથી. પણ આ તો શું છે કે ટકાડી રાખવા માટે બાંધી મૂઠી લાખણી, એટલે જ્યાં ત્યાં બધે તથાસ્તુ તથાસ્તુ કરે છે, કાંઈ એવું વરદાન જેવું નથી. અને જો હું તને વાત કરું ને, જો તને ભરોસો ના આવતો હોય તો તારી માથે હાથ મૂકીને જોઈ લે. આમ જરા કડાડી જો, ગરમ લાગે તો લઈ લેજે, ટ્રાય કર. પેલો કે એવું થોડું હોય, અરે પણ તું ટ્રાય કર લે. અને ઓલા એ પોતાનો હાથ પોતાની માથે મૂક્યો ને ચપટી ભભૂત મેં ખજાના ભસ્મ થઈને પડ્યો. શંકર ભગવાન બહાર પધાર્યા, આવા ભોળ્યાનાથ. શંકર ભગવાન કે હવે જ્યાં દેવાની વાત આવે ને, એમાં લોકોની પાસે ન હોય તો લોકોને ચિંતા થાય કે મારી પાસે નથી, અને શંકર ભગવાન કે મારી પાસે કંઈક આવે ને તો મને ચિંતા થાય કે હું કોને દઉં, કેમ કે મારી પાસે કંઈ રાખવું એને રાખવું ગમે જ નહીં. હા, આ લંકાનગરી એ એવું જ છે. લંકાનગરી છે એ, લંકાનગરી એ રાવણની ક્યાં હતી? એ તો પાર્વતી માની બાજુમાં વારે વારે બે ચાર દિવસે આ લક્ષ્મીજીને બધા આટો મારવા આવે, તે કહે કે અમારે તો સોનાનું વૈકુંઠ ને, પેલા બ્રહ્માણી આવીને કે અમારે તો હીરા ને જવેરાતો એટલી બધી ને, અમારી આવી નગરી ના તમે અહીંયા હિમાલયમાં જંગલોમાં. તે પાર્વતી માએ પછી પેલું લીધું કે નહીં, મારે તો મારે એવો એક મહેલ બનાવવો જ છે. તે પછી વિશ્વકર્માને બોલાવ્યા, તે વિશ્વકર્માએ સુંદર મજાની સોનાની નગરી અલંકા, હા એ બનાવીને રાખી દીધી. એ શંકર ભગવાન માટે જ બની હતી. એને શંકર ભગવાન બધું બની ગયું, વિશ્વકર્મા કે બાપજી પ્રવેશ કરો મહારાજ. શંકર ભગવાને કીધું, દેવી એમને થોડું પ્રવેશ કરાય, વાસ્તુ પૂજન તો કરવું જોઈએ ને, વાસ્તુ પૂજન કરીએ. આપણા ભક્તને દ્વિજવર્ય શ્રેષ્ઠ બ્રાહ્મણ છે રાવણ બોલાવે, પેલો વિધિ કરવા આવ્યો. અને નગરી વિધિ કરવા આવ્યો તો નગરી જોઈ, પેલી ધજાઓ બધી રાખવા જવાની હોય ને, એમાં ચક્કર મારવા ગયો ને જોયું, અરે કે આ તો આ શંકર ભગવાનને આવી નગરીને શું કામ હશે? અંદર અંદર જાણતા ખબર પડી કે તો શિવને કાંઈ કામ નથી, આ તો પાર્વતીમાં બરાબર છે. હાલો, એનો મતલબ શંકરને તો રસ નથી નગરીમાં, એ ખબર પડી ગઈ. તે આખી વિધિ પૂર્ણ કર્યા પછી મહાદેવ કહે કે રાવણ થઈ ગઈ વિધિ, કે બરાબર બાપજી રેડી, તો હવે દક્ષિણા આપો. શંકર ભગવાન કે માગો દક્ષિણા, જે માગો એ આપું. શું આપું દક્ષિણામાં? તો કે આ નગરી. શંકર ભગવાન કે ઉપાડો. હાંજ પડીને તા પાર્વતી માને તો ઈનું ઈ. શંકર ભગવાન કે દેવી આપણા ચરિત્રમાં આપણા ભાગ્યમાં આ નિવાસ જ લખ્યો છે, અને સુખ મેલમાં હોત તો મેલવાળા કોઈ દી રડતા ન હોત. દેવી મેલવાળા એ દુઃખી છે, મેલ નથી એ દુઃખી છે, નથી એ ઓલાને કેમ છે એટલે દુઃખી છે, અને જેને મેલ છે એને અંદરો અંદર ક્યાંય એ દુઃખી છે. પૈસાવાળા પણ દુઃખી છે અને પૈસા વિનાના પણ દુઃખી છે. હકીકતમાં સુખ સંપત્તિમાં નથી, સુખ આત્મસંતોષમાં છે. સુખ નામની વસ્તુ છે, એ આપણી અંદર નિવાસ કરે છે. સુખ સમજૂતીમાં છે, સુખ સંતોષમાં છે, આત્મસંતોષમાં છે. એટલે આવું દિવ્ય ચરિત્ર છે ભાઈ. શંકર ભગવાનનો આ સ્વભાવ આવો છે, હોય કોકને દઈ દે, કોઈને મન આવે એવું વરદાન આપી દે, ભોળાનાથ છે. એટલે જ અસુરો એની બહુ ઉપાસના કરે છે, જલ્દીથી પ્રસન્ન થાય ને. તે રાવણે કીધું, પ્રભુ હાલો તમને લંકા લઈ જવા છે. શંકર ભગવાને કીધું કે ભવિષ્યની લીલાઓ નહીં થાય. એટલે શંકર ભગવાને કીધું કે મને કાંઈ વાંધો તો નથી, પણ મારા છે ને બે રૂપ છે રાવણ, એક આ શિવલિંગ દેખાય છે ને એ પણ મારું રૂપ છે, અને હું જે આ રૂપે દેખાઉં છું એ પણ મારું રૂપ છે. જ્યાં જાઉં ત્યાં બંને રૂપો હારે જાય. એક કામ કર, હું પાછળ આવું, પણ તું આ શિવલિંગ ઉપાડી લે, એને હારે લઈ લે. રાવણે શિવલિંગ ઉપાડ્યું, જેવું ઉપાડ્યું ને એટલે શંકરે કહ્યું કે જો ઉપાડી લીધું છે, પણ હવે ઠેઠ લંકા આવે ત્યાં સુધી મૂકતો નહીં, કેમ કે જો વચ્ચે તે ક્યાંય પધરાવી દીધું તો જે જગ્યાએ પધરાવીશ ને હું એ ત્યાં સ્થિર થઈ જઈશ, પછી તારી આરે નહીં આવું. પછી રાવણ ત્યાંથી લઈને નીકળો, ને હવે એ ઝારખંડ ને એ બધું એમનેમ જ આવે છે ને, હિમાલયથી નીચે ઉતરો એટલે સીધું એ જ આવે.
શંકર ભગવાન હિમાલય પાર કર્યો ને બધું પાર કરતા કરતા આ ઝારખંડના દેવધર ક્ષેત્રમાં જ્યાં રાવણ લઈને આવીને પહોંચ્યો હતો, દક્ષિણ ભારત બાજુ જવાનો વિચાર કરતો હતો, એવામાં એને લઘુ શંકા લાગી. એને એવું થયું કે મારે ફ્રેશ થવા જવું છે, હાથમાં હવે પેલો શંકર ભગવાન કીધું કેમ ઉભો રહ્યો ચાલ આગળ. હવે શંકર ભગવાનને જ ન કહેવાય કે લિંગ પકડો. શિવજી કે મારા હાથમાં ત્રિશુલ. તે એક ગોવાળીઓ ત્યાં ગાયો ચરાવતો હતો, એ લીલા કરનારો શંકર ભગવાને જ લીલા કરી છે. એટલે ત્યાં એ ફરતો હતો, રાવણે કીધું અલ્યા થોડીક વખત જરાક આ ઝાલીને ઊભો રહીશ તો હમણાં આવું. એને હાથમાં આપી, શિવલિંગ આપીને રાવણ દૂર ગયો, થોડે દૂર ગયો અને અહીંયા થોડોક સમય લાગ્યો તો પેલો કે મારી ગાયું બધી વહી જાય આગળ, આ શિવલિંગ ક્યાં સુધી હું પકડીને ઊભો રહું. તેણે તો પધરાવી દીધું. રાવણ જઈને પાછો આવ્યો, હાથ પગ ધોઈ પવિત્ર થઈને આવીને જે આવીને ઊભો રહ્યો, જોયું ગોવાળીઓ ક્યાંય દેખાય નહીં અને ધ્રાસકો પડ્યો. ગોવાળીઓ વહી ગયો, શિવલિંગ લઈને ગયો હોય તો વાંધો નહીં, જોયું તો શિવલિંગ તો પધરાવેલું હતું. શંકર ભગવાન પણ ત્યાં બેઠા હતા. હવે રાવણ શું કરવાનું થાય, પ્રભુ વંદન, એક ચાન્સ મળે કે આમાં ચાન્સ ન મળે, પૂરું થઈ ગયું. જે જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હવે હું ત્યાં જ સ્થિર થઈશ, લોકો મારી પૂજા કરશે, અહીંયા જ મારી ઉપાસના થશે. પછી રાવણને બોલાવીને ભગવાન શંકરે કીધું કે હે રાવણ, જે ઈષ્ટદેવને મંજૂર હોય ને એવા કાર્ય કરાય, જેની ઉપાસના કરીએ ને એને અનુકૂળ થઈને રહેવાય. યાદ રાખજો, ઘણા લોકો ઉપાસના તો કરે, ભજન તો કરે, આ શિવ ઉપાસનાની વાત નથી. જે ઈષ્ટની પૂજા કરતા હો, ગણપતિ, હનુમાનજી, માતાજી, નારાયણ, જે પૂજા કરતા હો, જેને તમે ઈષ્ટ માનતા હો એ તમારા માટે આદરણીય છે, એટલે એની જે ઈચ્છા હોય, એને જે ગમે એવું તમારું જીવન કરાય, એની ઉપાસનાથી તમારા ઉપર રાજી થઈ જાય, પછી તમારી ઈચ્છા મુજબ એને ન હલાવાય. આ જ તો મારી ઈચ્છા એવી છે કે તમે આમ કરો. એવું આપણે જેને ભજતા હોય ને એને એવું ન કહેવાય કે તમે આમ કરો એમ, આપણે એવી પ્રાર્થના ન કરાય. ગોપીઓ કૃષ્ણની આરાધના કરે છે તો કૃષ્ણને જેવી ઈચ્છા છે એવી એ રહે છે. આ બધું ભગવાનની લીલા છે. એટલે રાવણે સમજાવ્યું કે અલ્યા તું ઉપાસક તો સાચો, પણ તને ઉપાસક અને ઉપાસ્યના આ અંતરમાં ખબર પડતી નથી. તું ઉપાસક છો ને હું તારો ઉપાસ્ય છું. મેં તને કહ્યું કે આવું ન કરાય તો તું માન્યો નહીં, એટલે મેં આવી લીલા કરી હતી. હું રાવણ કોઈ એક વ્યક્તિનો નથી, હું શંકર છું, બધાનું કલ્યાણ કરનાર છું અને બધા માટે છું. કોઈ એક વ્યક્તિનો હું બનીને રહી ન શકું, હવેથી હું અહીંયા સ્થિર થઈને રહીશ. અને ત્યારથી ભગવાન શંકર ત્યાં વૈદ્યનાથ ભગવાન જ્યોતિર્લિંગના રૂપમાં ત્યાં પ્રગટ થયા છે. એટલે પરલ્યામ વૈદ્યનાથમ ચ, દેવતાઓ ત્યાં પ્રગટ થયા. વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાન શંકરની જળ અભિષેક દ્વારા પૂજા કરવા લાગ્યા છે અને જય જયકાર કરે છે. બોલીએ વૈદ્યનાથ ભગવાન કી, પરલ્યામ વૈદ્યનાથમ ચ. વૈદ્યનાથ ભગવાનની આરાધના ત્યાં કરે છે અને એવી રીતે વૈદ્યનાથ ભગવાનની આ કથા કહેવામાં આવી છે. હવે તો પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ, ભીમાશંકર મહાદેવની આરાધના, એની કથા હવે સાંભળવાની છે. ભીમાશંકર મહાદેવ કેવી રીતે એનું નામ પડ્યું, ક્યાં છે ખબર છે? ભીમાશંકર મહારાષ્ટ્રમાં છે, પૂનાથી બાજુમાં છે, જંગલમાં છે. અને પાછા જંગલમાં પણ જે જગ્યાએ જાય, સામાન્ય રીતે તો શંકર ભગવાનના મંદિરે જવા માટે પગથિયા ચડવા પડે, ભીમાશંકર જવા માટે તો ઉતરવા પડે. હા, ઊંડી ખીણમાં અંદર મંદિર છે, એવું સાંભળ્યું છે. વરસાદ આવે તે બધું ડૂબી જાય છે. હા, બહુ વરસાદ આવે ને બધું ડૂબી જાય. શંકર ભગવાન એકલા જલમાં નિમગ્ન હોય, પૂજારી એ નહીં, કોઈ આવી જ ના કે મંદિર જ ડૂબી જાય, કેમ કે એ અંદર અંદર છે આમ ખીણમાં. અને પણ ચારે બાજુ એટલું સુંદર દ્રશ્ય છે, એકવાર જઈએ તો મજા આવી જાય. ચારે બાજુ જંગલ છે, વિવિધ પ્રકારના ઔષધિઓથી શોભાયમાન છે. અને પૂનાથી નજીક થાય, જજો, દર્શન કરજો. દ્વાદશ જ્યોતિર્લિંગમાં અદ્ભુત સ્થાન છે. એ ભીમાશંકર મહાદેવ ત્યાં કેવી રીતે સ્થિર થયા એની કથા આપણે સાંભળવાની છે. પુરાતન કાળમાં
ભીમ નામનો એક મહાપરાક્રમી રાક્ષસ હતો. જેમ પાંડવોમાં ભીમ છે ને, એમ ભીમ નામનો એક બીજો રાક્ષસ અલગ એ રાક્ષસ હતો. અને એ ભીમ નામનો રાક્ષસ, એના માતા પિતા કોણ હતા? તો કે કર્કટી નામની એની માતા હતી અને રાવણનો ભાઈ કુંભકર્ણ એ એનો પિતા. કુંભકર્ણ અને કર્કટીથી ઉત્પન્ન થયેલો આ દીકરો તે ભીમ, એ ભીમ નામનો રાક્ષસ એ ઉત્પન્ન થયો. અને એના પિતાને કોણે મારી નાખ્યા? કુંભકર્ણને. તો રામજીએ. એટલે કર્કટી પિતાના, એના પતિના મૃત્યુ બાદ પોતાના છોકરાને લઈ અને અહીંયા મહારાષ્ટ્રના જંગલોમાં એકાંતમાં રહેવા લાગી છે. અને એ જે વિસ્તાર છે, જગ્યા છે, એને સહ્યાદ્રી પર્વતમાળા કહેવાય છે. બહુ મોટી પર્વતમાળા છે સહ્યાદ્રી પર્વતમાળા, તો બહુ વિશાળ છે, બહુ વિશાળ છે, એવી મોટી છે. જંગલમાં ભૂલ્યા પડ્યા હોય ને તો ખબર પડે. આ અમે અષ્ટવિનાયકના દર્શન કરવા ગયા હતા ને, ત્યાં મહારાષ્ટ્રમાં એક જગ્યાનું નામ છે, એનું નામ છે મહાડ, અને એક ગણપતિનું સ્થાન છે મહડમાં. એ મહડ ને મહાડમાં ફેરફાર. અને જે અમે પૂનાથી નીકળ્યા તે ઓલાને પૂછ્યું તું મહડનું, ને એને રસ્તો દેખાડ્યો મહાડનો. એને એ મહાડ પેલા સતારાના રોડ ઉપર ચડી જાય ને પછી જંગલોમાં. અને સમય હતો રાતના 10 વાગ્યાનો. એટલે અમે, અમારા પરિવારે કોઈ રસ્તો નહોતો જોયો, અને સદભાગ્ય કહેવાય કે ડ્રાઈવરે પણ નહોતો જોયો. અદ્ભુત. અને જે આનંદ આવ્યો છે એ સહ્યાદ્રી પર્વતમાળા અને રત્નાગીરીની પર્વતમાળા, અને એને ભમતા 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 ભગ રાતના 1:30-2 વાગે અમે ગોવાની બાજુમાં, ક્યાંક એ બાજુ રસ્તામાં નીકળ્યા અમે. પણજી, પણજી વાળો રસ્તો નીકળ્યો, સહ્યાદ્રી પર્વતમાળા એવી ત્યાં નીકળ્યા. ન્યા વળી ઓલા પોલીસ ચોકીવાળા ઊભા હતા, તેને પૂછ્યું કે લ્યા ગણપતિ ઓ મહાડ કીધર હે? કે મહાડ ઇધરી હે. મેં કહ્યું તો ગણપતિ દાદા કા મંદિર? બોલે ઓ તો મહડ. મેં કહા યે? તો યે મહાડ, વો મહડ. એ મહાડ ઓર મહડ? બોલે વો અલગ હે, યે અલગ હે. આપ કહાં સે આયે? મેં કીધું મેં હમ લોગ તો પૂના સે આયે. તો કા વહીં છોડ કે આયે હે? હવે ન્યા તો પાછું જવાય નહીં. આખા રસ્તામાં અમને માણસ તો ઠીક, કૂતરું ન મળ્યું એવી હાલત. અને એ રીતે એ ફરતા 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 અમે નીકળ્યા. પછી તો ત્યાંથી તો પછી આમ એક પણજીનો રસ્તો હતો, પણજી તો જવાનું હતું નહીં, આમ મુંબઈનો રસ્તો હતો. જવા દે ભાઈ મુંબઈ. એટલે એક બે રહી ગયા છે, એવું કરવાના છે. હવે પાછા જાશું જાણકાર ડ્રાઈવરને લઈને. એમાં એ બિચારાનો કોઈ વાક નહોતો, ભાઈ રાતનો સમય છે ને હતું ને. અને બાકી તો છે ને, દેવની યાત્રા તો દેવની ઈચ્છા હોય તો થાય, બાકી એમાં આપણું કાંઈ ચાલે નહીં, આપણા સંકલ્પો ન ચાલે. એટલે રહી ગયું. એટલે એ સહ્યાદ્રી પર્વતમાળાનો મને બહુ સારો એવો અનુભવ છે. અને એ પર્વતમાળામાં એકાંતમાં કે કોઈ ગોતી ન શકે એટલે પોતાના પુત્રને લઈ અને અહીંયા એ રહેતી હતી. એમાં દીકરો મોટો થયો ને એટલે એણે પૂછ્યું કે મારા પિતાજી કેમ નથી? કે તારા પિતાજી તો કુંભકર્ણ પણ એ મરી પરવાર્યા, અને તું તો રાવણના આવી રીતે આમ તારે સંબંધમાં થાય, પણ રામે રાવણનો અને તારા પિતાનો વધ કર્યો છે. આવી રીતે બધું આખું ચરિત્ર બતાવ્યું. અને કર્કટીની વાત સાંભળી અને ખૂબ જ ક્રોધે ભરાણો, અને એણે એમ કીધું કે હું જ્યાં સુધી આ નારાયણના અવતારને ખતમ ન કરું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં, એમ કહી અને ભીમે બ્રહ્માને ઉદ્દેશીને બ્રહ્માજીનું મંત્રને લઈ અને 1000 વર્ષ સુધી તપસ્યા આદરી છે, તપસ્યા કરી. અને તપસ્યામાં ભીમે અતુલ બળદાન, અતુલ બળ મારામાં મળે એવી બ્રહ્માજી પાસે પ્રાર્થના કરી. બ્રહ્માજીએ વરદાન આપ્યું, તથાસ્તુ, તે તપસ્યા કરી છે, તારામાં અતુલિત બળ મળશે. આવી રીતે એણે બળ માગ્યું છે અને નારાયણ સાથે ઝઘડવાની તૈયારી કરે તે પહેલાં શિવભક્ત રાજા સુદક્ષિણનું રાજ્યની આ બાજુમાં હતું, એની સાથે એ લડવા માટે ગયો. નારાયણની સાથે તો શું ઝઘડો કરે, શિવના ભક્તની હારે ઝઘડો થઈ ગયો. અને શિવનો ભક્ત સુદક્ષિણ એ તો દરરોજ સવારના ઉઠીને પાર્થિવ શિવલિંગની પૂજા કરનારો, એટલે શંકર ભગવાન એની ગુપ્ત રીતે રક્ષા કરતા હતા. અને સુદક્ષિણ ઉપર એક વખત સુદક્ષિણ પૂજા કરવા બેઠો હતો અને આને એમ થયું કે મોકો છે, પરાસ્ત કરી લઉં, બળનો પ્રભાવ દેખાડું, ખુલ્લી તલવાર લઈને આવ્યો. પણ જે શંકરનો આશ્રિત હોય એને કોણ મારી શકે? એટલે શિવજીના લિંગ ઉપર તલવારનો ઘા કરવા આવ્યો છે ત્યારે
મોટા ધડાકા સાથે ભગવાન શંકરના એ લિંગના બે ટુકડા થયા ને અંદરથી શંકર પોતે પ્રગટ થયા, હાથમાં ત્રિશૂળ લઈ. અને એણે ભીમ નામના રાક્ષસનો ત્યાં સંહાર કર્યો અને પછી સુદક્ષિણે ત્યાં ભગવાનને પ્રણામ કર્યા. અને પછી આ એ રાક્ષસ જે જગ્યાએ રહેતો હતો ત્યાં શંકર ભગવાને દિવ્ય લિંગના રૂપમાં પ્રગટ થયા છે. સુદક્ષિણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ રાક્ષસોનો વિસ્તાર છે, બહુ બધાને કનડગત થાય છે, તમે કૃપા કરો અને દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં અહીંયા બિરાજિત થાવ. અને ત્યારથી જ ભગવાન શંકરે ત્યાં એ જગ્યાએ પોતાનું દિવ્ય જ્યોતિર્લિંગ પ્રગટ કર્યું. અને ત્યારથી ભીમાશંકર મહાદેવ, ભીમ રાક્ષસને માર્યો ને એટલે નામ પડ્યું ભીમાશંકર. ભીમાશંકર મહાદેવ ત્યાં એ રૂપમાં પ્રગટ થયા છે. બહુ અદ્ભુત સ્વરૂપ છે. એક એક જ્યોતિર્લિંગમાં આપણને એમ થાય યાત્રા કરવા જઈએ ત્યારે ત્યાં પહોંચવામાં ઘણી વખત બહુ દુર્ગમ લાગે, અઘરું લાગે, પણ ત્યાં પહોંચ્યા પછી જ્યારે એ શંકરને લોટો ચડાવીએ કે દર્શન કરીએ ને એટલે બધોય થાક ઉતરી જાય. એવો એ દિ સ્થાનનો પ્રભાવ એવો છે, ખબર પડે આપણને પોતાને. કેમ કે જે ફિલિંગ છે અંદરથી આવતું એ જ એવું અદ્ભુત હોય કે આપણને એમ થાય. નકર પહેલાં એવા દુર્ગમ સ્થાનોએ જઈએ ને તો એમ થાય કે ઓહો થકવાડી દીધા, આના કરતાં દૂરથી પગે લાગી લઈ. પણ જ્યારે દર્શન કરવા જઈએ અને એ મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે આપણને એમ થાય કે નહીં નહીં, ભલે આવ્યા, અહીંયા ન આવ્યા હોત તો એક આવો દિવ્ય અનુભવ અમારા જીવનમાંથી અધૂરો રહી જાત. એવું આ સુંદર સ્થાન છે. દેવતાઓ બધા જય જયકાર બોલાવે છે. બોલીએ ભીમા શંકર મહાદેવ કી, એટલે પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ. આવી રીતે આ બે દિવ્ય જ્યોતિર્લિંગની દિવ્ય કથાઓનું આપણે શ્રવણ કર્યું. આવો હવે શિવપુરાણની કથામાં જ્યાં આપણે પહોંચ્યા હતા તેના ક્રમમાં આગળ વધીએ. સંધ્યા નામની દેવીએ શંકરની આરાધના કરી, શંકર પ્રગટ થયા. શંકરે સંધ્યાને સ્તવન કરતા નહોતું આવડતું, ડરી ગયેલી, એના હૃદયમાં વાણીનો સંચાર કર્યો. સંધ્યાએ વાણી દ્વારા શંકરની સ્તુતિ કરી, જે નિરાકાર રૂપ છે, સર્વના જ્ઞાનથી પર છે, એવા સ્થૂલ સૂક્ષ્મ અને ઉચ્ચ વગેરે દરેક સ્વરૂપમાં હોવા છતાં દરેકથી અલગ એવા યોગીઓ જેના ધ્યાનમાં સતત નિરત રહે છે એવા શંકર ભગવાનને મારા નમસ્કાર હો, આવી રીતે સ્તુતિ કરવા લાગી છે. શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાને એને આજ્ઞા આપી, હે સંધ્યા દેવી, અહીંયાથી દૂર એક આશ્રમ છે, એ આશ્રમ મેધાતિથિ નામના ઋષિનો છે, એ યજ્ઞ કરી રહ્યા છે, એને યજ્ઞમાં આહુતિ આપતા તમે દર્શન કરજો. હું તમને વરદાન આપું છું કે તમે ત્યાં જશો, મેધાતિથિ ઋષિ આમ તો એ યજ્ઞમાં કોઈને આવવા દેતા નથી, પણ તમે ત્યાં જશો તો મેધાતિથિ તમને જોઈ નહીં શકે, તો મારે શું કરવાનું છે? તો કે તમારે ત્યાં જઈ અને અગ્નિના કુંડમાં ધૂબકો મારવાનો છે અંદર, પણ મારું વરદાન છે કે તમે વિના ચિંતાએ એ અગ્નિની અંદર તમે પ્રવેશ કરજો, યજ્ઞકુંડની અંદર પ્રવેશ કરજો, એનાથી તમને દિવ્ય રૂપનું નિર્માણ થશે અને તમે મેધાતિથિના દીકરીના રૂપમાં પ્રગટ થશો. આગળનું ચરિત્ર શું કરવાનું છે? બોલે કે ત્યાં તમે જ્યારે પુત્રીના રૂપમાં પ્રગટ થશો ત્યારે તમે જેનું સૌથી વધારે ચિંતન કર્યું હશે એ તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. મેધાતિથિ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા અને સ્વાહા સ્વાહા કરતા હતા, આ દીકરીના રૂપમાં ત્યાં ગયા છે, કોઈ જોઈ શકતું નથી, મેધાતિથિ ઋષિને પણ ધ્યાન નથી, અને એ યજ્ઞકુંડમાં એમણે પ્રવેશ કર્યો. અને યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યા પછી થોડી વાર અગ્નિનારાયણથી સુતેજિત બનેલા, પ્રકાશિત બનેલા એ દેવી અદ્ભુત રૂપને પ્રગટ કર્યું. સમસ્ત પાપ દોષ રોગ અશુભ કલ્યાણ બધું એનું દૂર થયું. દિવ્ય રૂપમાં એ અગ્નિમાંથી જ્વાળામાંથી પ્રગટ થયા છે. દિવ્ય રૂપધારી જોઈ અને પાછા અરુમ દધાતી, અરુમ તેજમ, અરુમ એટલે તેજમ, અરુમ તેજને ધારણ કરી અને એ પ્રગટ થયા છે. એટલે તેજસ્વીએ દીકરીને ખોળામાં બેસાડી મેધાતિથિ ઋષિ પ્રસન્ન થયા. જાણે અગ્નિએ પ્રસાદના રૂપમાં દીકરી આપી હોય એમ માથે હાથ ફેરવતા ફેરવતા કહે છે, હે દેવી, તું તેજને ધારણ કરનારી છો, અરુમ દધાતી, અરુમ તેજમ દધાતી, તેજને ધારણ કરનારી, એટલે તારું નામ અરુંધતી. એ અરુંધતીના રૂપમાં પ્રગટ થયા. પછી અરુંધતીના વિવાહની વાત કરી. અરુંધતીના મનને શિવે જાણી લીધું હતું. શિવની ઉપાસના કરતાં કરતાં પણ અરુંધતી વશિષ્ઠને ભૂલી નથી શક્યા. આ બધો યોગ બ્રહ્માજી જાણતા હતા કે આ સ્ત્રી વશિષ્ઠને જ લાયક છે, એટલે અરુંધતીના વશિષ્ઠ સાથે
વિવાહ કરવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ સપ્તર્ષિઓના તારાઓ, તારાનો ગણ આકાશમાં જોવામાં આવે છે. સાત ઋષિઓનો ક્યાં ક્યાં છે? કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ. આ ઋષિમુનિઓના તારાઓ છે. એ સાત તારાઓની નજીકમાં દૂર એક ચમકતો તારો છે, એ અરુંધતીનો તારો છે. આમ તો ઋષિઓની સાથે બીજા કોઈને બેસવાની અનુમતિ જ નથી, પણ અરુંધતી એ એવા તેજસ્વી હતા, એવા જ્ઞાની હતા, જેવું જ્ઞાન, તેજ અને યોગ્યતા વશિષ્ઠમાં હતી, એટલું જ જ્ઞાન અને તેજની યોગ્યતા અરુંધતીમાં હતી. એવા વિદ્વાન હતા એ, એટલે એને ત્યાં ઋષિઓની સાથે શાસ્ત્રાર્થમાં બેહવાની છૂટ આપવામાં આવી. ત્યારથી અરુંધતીનો તારો પણ ત્યાં હોય છે. એ અરુંધતી દેવીના વશિષ્ઠ સાથે લગ્ન થયા અને ત્યારબાદ સમય વીતવા લાગ્યો. પછી તો હો બ્રહ્માજીના નિશ્વાસથી વસંત ઋતુનું પ્રાગટ્ય થયું છે એની આ કથા કીધી છે. કામદેવને શંકર ભગવાનની પરીક્ષા કરવા માટે બ્રહ્માજીએ મોકલ્યા કે જાઓ શિવજી સમાધિસ્થ છે ને વિચલિત કરો. શંકર ભગવાનને જગાડવા માટે કામદેવ ગયો, પણ હજી તો કામદેવ જન્મ્યો હતો, શિવપુરાણમાં એવી કથા છે. એટલે શંકર ભગવાને નેત્ર ખોલીને કામદેવની સામું જોયું, પણ એને બાળીને ભસ્મ ન કર્યો, માર્યો નહીં. શંકર ભગવાને કીધું કે હજી તો તારો જન્મ થયો છે ને તને કેવી રીતે ભસ્મ કરું. એને ઢાઢસ બંતાવીને શંકર ભગવાને ત્યાંથી વિદાય કર્યો છે. એટલે બ્રહ્માજીને નિશ્વાસ એટલે નિશાસો, આવડે નિશાસો નાખે, નિશ્વાસ પ્રગટ થયો, એમાંથી વસંત ઋતુ પ્રગટ થઈ છે. પછી તો બ્રહ્માજી શંકર ભગવાનને વિવાહ કરવાની પ્રાર્થના કરે છે, પણ શંકર વિવાહ કરે તો કોની સાથે કરે? એટલે આદિશક્તિ શંકર ભગવાનની સાથે જે વિરાજમાન છે, જેમ સદાશિવ આદિ અનાદિ છે, એમ એની શક્તિ શિવાદેવી એ પણ અનાદિ છે. એટલે શિવાદેવીનું બહુ મોટું અનુષ્ઠાન બ્રહ્માજીએ શરૂ કર્યું. શિવાદેવીની તપસ્યા કરી, તપસ્યામાં શિવાદેવી પ્રસન્ન થયા છે, બ્રહ્માની સામું પ્રગટ થયા છે. માગો બ્રહ્મા, માગો, શું જોઈએ છે, શું કામ તમે મને યાદ કરી છે? ત્યારે બ્રહ્માજીએ કીધું કે હે દેવી, તમે મારા જ લલાટમાંથી પ્રગટ થયેલા એવા રુદ્ર સદાશિવની સાથે તમે વિવાહ કરો એવી મારી ઈચ્છા છે. ત્યારે એમણે કહ્યું કે હે પિતામહ, હું તમારો દીકરો દક્ષ પ્રજાપતિ છે એની દીકરી બનીને આવીશ અને હું શંકર સાથે વિવાહ કરીશ, તમને હું વરદાન આપું છું. બ્રહ્માજીને સંતોષ થયો, દક્ષની દીકરી બનીને આવવા માટે વરદાન કીધું, પણ એના માટે દક્ષને યોગ્યતા કેળવવી પડશે, કેમકે હું તો આદિશક્તિ છું, એના ઘેરે પધારું, એના માટે એનામાં યોગ્યતા હોવી જોઈએ. એટલે બ્રહ્માજીએ ઘરે આવીને દક્ષને તપસ્યા કરવાનો આદેશ આપ્યો કે બેટા, તારામાં બીજું કાંઈ ઘટતું નથી, પણ તપસ્યા ઘટે છે, થોડી તપસ્યા કર, તારી ઘેરે આદિશક્તિ દીકરી બનીને આવશે. અને પછી તો દક્ષ પ્રજાપતિ પણ તપસ્યા કરવા માટે ગયા છે, અને મારી પુત્રી શિવાદેવી છે એ મારી દીકરી થઈને આવે, આવી ઈચ્છા કરીને આવ્યા છે. શિવાદેવી દક્ષની તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા છે. માગો માગો, પણ દક્ષને સંકોચને કારણે, કેમ કે આવી આદિશક્તિ છે એને એમ કેમ કેવું કે તમે મારી દીકરી બની જાઓ, એટલે મોઢેથી બોલી શકતા નથી. પણ મા જગદંબા હસી અને બોલ્યા છે કે તમે નથી બોલી શકતા, કાંઈ વાંધો નહીં, તમારા મનનું હું ચિંતન જાણું છું, હું મહેશ્વરી છું, આદ્યશક્તિ છું, પણ તમારી પરમ ભક્તિને વશ થઈ અને તમારા પત્નીના ગર્ભેથી દીકરી બનીને હું આવીશ, એમાં કોઈ સંશય નથી. પણ દક્ષ, તમારી પ્રાર્થનાથી હું તમારી દીકરી બનીને આવું છું, એટલે યાદ રાખજો, તમે મને અત્યારે જેટલો પ્રેમ કરો છો ને, આખી જિંદગી દીકરી તરીકે આટલો જ પ્રેમ કરવો પડશે. જો દીકરી તરીકે મારા પ્રત્યેના પ્રેમમાં તમારે જરા પણ ઘટાડો આવ્યો, તો હું તમારું દ્વારા દીધેલું આ શરીર છોડીને વહી જઈશ. હવે ઇતિહાસ તો તમને ખબર છે શું થયું હતું. તમને મારા પ્રત્યે પ્રેમ ઓછો થયો તો હું આ શરીર છોડીને ચાલી જઈશ, આવું કહ્યું. દક્ષ પ્રજાપતિએ આ વસ્તુનો સ્વીકાર કર્યો. પછી તો દક્ષ પ્રજાપતિએ પોતાની મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કર્યો. એમાં સબલાશ્વ પુત્ર ઉત્પન્ન કર્યા. નારદજીએ એ સબલાશ્વ પુત્રો 60,000 પુત્રોને, 10,000 પુત્રોને સબલાશ્વને બોલાવી અને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે. પહેલાં બધા જોગી જટિલ બની ગયા. અહીંયા દક્ષને ખબર પડી, સૃષ્ટિને વધારવા માટે મેં કીધું ને મારો ભાઈ નારદ, ઉપદેશ આપીને ઓલા બધાને સંન્યાસી બનાવી દીધા. એટલે 1,000 હર્યશ્વ પુત્ર ઉત્પન્ન કર્યા.
વળી પાછા નારદજી આવ્યા. એ નારદજી ઓલા બધાને બેહાડીને પાછી સભાખંડમાં 5-7 વૈરાગ્યના પ્રશ્ન કર્યા, અને પેલાને વૈરાગ્ય રૂવાડે રૂવાડે લાગી ગયો. પાછા એ બધાય પણ સાધુ થઈ ગયા. અને આ વાત જાણી અને દક્ષને બહુ ક્રોધ આવ્યો કે મારા ભાઈ થઈને મારા પુત્રનો પરિવાર આગળ વધવા દેતા નથી તમે. તસ્માન લોકેશું તે મૂઢ ભ્રમતઃ ન ભવેત પદમ. હે નારદ, મારો ભાઈ હોવા છતાંય હું તમને શ્રાપ આપું છું, એક જગ્યાએ તમારો પગ ક્યાંય ટકીને રહે નહીં. એટલે તમે ક્યાંય પગ ટકાડીને રહ્યો તો કોકને વૈરાગી બનાવો ને, થોડી વાર થાય ને તમારે તમારું ક્યાંય ઠેકાણું નહીં હોય, એમ કોઈ રેસિડેન્શિયલ એડ્રેસ જ નહીં તમારી પાસે, કોઈ ઠેકાણું નહીં. ભ્રમતઃ ન ભવેત પદમ. નારદજીએ કીધું સારું થયું, હું તો ચિંતા કરતો હતો કે એક જગ્યાએ બેહીને ઉપદેશ આપશું, આ તો આ વ્યવસ્થા થઈ ગઈ, હવે જ્યાં જાય ત્યાં આપીશ. નારદજી મહારાજ ત્યારથી જે ફરે છે, ભ્રમણ કરે છે, જે જગ્યાએ જાય છે બધી જગ્યાએ સદુપદેશ આપતા ફરે છે. આ શ્રાપની અસર છે. પણ છે ને, સાધુ પુરુષ કોને કહેવાય? શ્રાપને પણ વરદાનના રૂપમાં સમજી લે ને એ સાધુ, કે તમે શ્રાપ આપ્યો છે. હકીકતમાં વિધિનું વિધાન એવું હતું કે આ લોકોને ઉપદેશ આપવાનો હતો, પણ દક્ષ પ્રજાપતિની કંઈ ખબર નહોતી. એને એમ થયું કે મારા દીકરાને વૈરાગી બનાવે છે, એટલે આવું થયું. પછી તો દક્ષ પ્રજાપતિ ચિંતા કરવા લાગ્યા છે. ત્યારે એમની પત્નીએ કીધું કે દીકરાથી જ વંશ ચાલે એવું થોડું છે, દીકરીથી પણ ચાલે. ત્યારે દક્ષ પ્રજાપતિએ અગમર્ષણ તીર્થમાં ઉપાસના કરી, અને ત્યાં ભાગવતજીમાં કથા છે, આ આવે છે ચતુર્થ સ્કંદની અંદર. એ કથા અનુસાર 60 કન્યાઓ થઈ છે, અને એમાંથી 13 કશ્યપને આપી છે, 10 ધર્મને આપી છે, 27 ચંદ્રમાને આપી છે, 2 ભૂત, 2 અંગિરા, 2 કૃષાશ્વ અને 4 તારક્ષ. તારક્ષ એટલે ગરુડ ને પરણાવી છે. આવી રીતે 60 કન્યાઓનો વિસ્તાર કર્યો. પછી દક્ષ પ્રજાપતિ આદિશક્તિ ભગવતી ભવાનીને યાદ કરે છે. શિવાદેવીએ વરદાન આપેલું હતું એટલે 60 કન્યાઓના વિસ્તાર પછી 61મી કન્યાના રૂપમાં, શિવપુરાણના રૂપમાં 61મી કન્યાના રૂપમાં સતીદેવી પોતે એમના પત્નીના ગર્ભમાં પધાર્યા છે. ચારે બાજુ શુભ સુકન્યાઓ થવા લાગ્યા. જે આદ્યશક્તિ રાજરાજેશ્વરી પધારે, એ તો સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે હતા. એટલે પછી શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આદિશક્તિ ભગવતી જ્યાં પધારે ત્યાં બીજું શું ખામી હોય? માતા ભગવતીનું પ્રાગટ્ય થયું છે. દેવતાઓ બધાય મહાકાલી મહાલક્ષ્મી ને મહાસરસ્વતી રૂપ આદ્યશક્તિ રાજરાજેશ્વરીનું સ્તવન કરવા લાગ્યા છે. વિદ્યુદ્દામ સમપ્રભામ મૃગપતિ સ્કંદ સ્થિતામ ભીષણામ કન્યાભિકરવાલખેટ વિલસદ હસ્તાભિરાસેવિતામ હસ્તૈશ્ચક્રગદા શિખેટ વિશિખાંશ ચાપમ ગુણમ તર્જનીમ બિભ્રાણામ અનલાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે. આદ્યશક્તિ ભગવતી રાજરાજેશ્વરી નું આગમન થયું. દક્ષને આનંદ આનંદ થયો છે. જો શિવ એ એવું તત્વ છે જેની ઘરે શક્તિ તત્વ આવે એને પણ ઉપાસના કરવી પડે, અને જેની ઘરે શિવ તત્વને અને જેને શિવ તત્વની પ્રાપ્તિ કરવી હોય એને પણ ઉપાસના કરવી પડે. એક વસ્તુ તો છે ભાઈ, સાધના વિના સિદ્ધિ નથી. શ્રીમદ ભાગવત હોય કે શિવપુરાણ હોય, કોઈ પણ શાસ્ત્ર હોય, એમાં આ ઉપદેશ આપ્યો છે. જો કંઈક લોકોથી વિશિષ્ટ જોતું હોય, તમારે સામાન્ય રીતે લોકો પાસે છે એનાથી કંઈક ઊંચી વસ્તુ જોતી હોય, તો ભાઈ તપસ્યા તો કરવી પડે. તપસ્યા વિના ન ચાલે. અને તપસ્યા શું કામ કરવી પડે? એ તત્વને કંઈક માન વધારવા માટે કે એ બહુ મોંઘું છે એટલે તપસ્યા, નહીં એવું નથી. પરમ તત્વ તમારામાં પ્રગટ થાય એને ધારણ કરવા માટે તમારામાં પાત્રતા તો હોવી જોઈએ ને. આજ ભગવાન એવો સંકલ્પ કરે કે એને તમારા હૃદયમાં પધારવું છે, તો શું આપણું હૃદય ભગવાનને ધારણ કરી શકે? શું આપણામાં એવી પાત્રતા ખરી? ભગવાન આપણા પુત્ર કે પુત્રી બનીને આવે એવી આપણામાં યોગ્યતા ખરી? તો યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તપસ્યા તો કરવી પડે. એટલે આપણે ઓલી કહેવત છે ને કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે. સિંહણનું દૂધ દોવું હોય તો
સોનાના પાત્રમાં છો. સોનાના પાત્રમાં હોય તો ટકે, હવે પ્રયોગ જેણે કર્યો હોય એવો, પણ કહેવત છે બરાબર ને. હજી આપણે કોઈ એવો દોવાવાળો જડ્યો નથી કે સિંહણનું દૂધ, પણ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે એમ ભગવત તત્વ અને ઊંચું તત્વ, ઊંચી આરાધના કર્યા વિના એ ભગવત કૃપા તમારામાં આવે નહીં, એ યોગ્યતા ના આવે. એટલે સંસારમાં એક વસ્તુ બીજી પણ શીખી લેવાની કે કોઈની પાસે વિશિષ્ટ વસ્તુ દેખાય તો સમજવું કે એની તપસ્યા પણ એમની પાછળ હશે. વિના તપસ્યાએ જ્ઞાન મળે નહીં અને વિના તપસ્યાએ જ્ઞાન ટકે નહીં. સાધના વિના જ્ઞાન મળે નહીં અને વૈરાગ્ય વિના ટકે નહીં. સાધનાથી જ્ઞાન મળે પણ ટકે નહીં. ટકાડવું હોય ને તો વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય વિના જ્ઞાન ટકે ન ટકે. સ્વામી નિષ્કુળાનંદજી શું કહે છે? જ્ઞાન ન ટકે વૈરાગ્ય વિના. વૈરાગ્ય વિના જ્ઞાન ન ટકે. એટલે વૈરાગી જીવન હોય તો જ્ઞાન ટકે, નહીં તો જેમ શાસ્ત્રમાં એક શ્લોકમાં કીધું છે કે જેમ કાણું પડેલા ઘડામાંથી ટીપું 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 કરીને બધું પાણી ખાલી થઈ જાય છે, એમ જે સંસારી સુખ ભોગવવામાં રહે છે એ સંસારી સુખ કે ભોગરૂપી કાણું જેના જીવનરૂપી ઘડામાં પડ્યું છે એના ઘડામાંથી જ્ઞાનરૂપી જળ ખાલી થઈ જાય. એટલે જેવું તમારામાં જ્ઞાન છે એવું કર્મ કરો, જો એવું નહીં કરો તો જેવું તમારું કર્મ છે એવું તમારું જ્ઞાન થઈ જશે. યુક્તિને યાદ રાખો, જેવું જ્ઞાન છે એવું કર્મ કરો તો તમારું ટકશે, નહીં તો જ્ઞાન સમાન કર્મ નહીં હોય તો જેવું કર્મ છે એવું જ્ઞાન થઈ જાય, ઓલું વયું જશે. એટલે આરાધના તો કરવી જ પડે શંકર ભગવાનની. આ સતી પણ જો આપણને બતાવે છે, સતી દેવી પ્રગટ થયા, આદિશક્તિ શિવામાંથી પ્રગટ થયા છે, છતાં પણ સતી દેવીએ નંદાવ્રત નામનું વ્રત શરૂ કર્યું છે. નંદાવ્રતનું આરાધન કર્યું છે અને અનેક પ્રકારના વ્રત કર્યા. જો આમાં વર્ણન કર્યું એ સાંભળો તો તમને ખબર પડે કે આ આદિશક્તિ પોતે જન્મ લઈને આવે તોય કેટલા તપસ્યા કરે છે. અશ્વિન માસ એટલે આસો માસમાં પડવો આવે અને છઠ આવે ને અગિયારસ આવે, આ તિથિઓમાં માત્ર મીઠા ગોળવાળા ભાત એટલે ગોળ ભાત ભેગું કરી શેજીની અંદર મીઠું પધરાવી અને એવી રીતે એમણે વ્રત કર્યું. કાર્તક મહિનામાં 14મા માત્ર દૂધપાક અને માલપુવા શિવને ભોજનમાં અર્પિત કરી અને એના સ્મરણ ચિંતનમાં એમણે વ્રત કર્યું. માગસર મહિનો આવ્યો ત્યારે માગસર મહિનાની 8મે તલ નાખેલા જવ અને ચોખા વડે મહાદેવનું પૂજન કર્યું. પોષ મહિનો આવ્યો ત્યારે પોષ મહિનાની રાત્રે એમણે જાગરણ કરી બીજે દિવસે સવારના ખીચડીનું નૈવેદ્ય શંકર ભગવાનને પધરાવી. આ બધી શાસ્ત્રોક્ત પૂજાની વિધિ બતાવી છે, આ બધું એમણે કર્યું. મહામાસની પૂનમ આવી ત્યારે રાત્રે જાગરણ કરી સવારમાં નદીમાં નાહી અને ભીના વસ્ત્રે તટ ઉપર બેસી ભગવાન શંકરનું પૂજન કર્યું છે. ફાગણ મહિનામાં 14 વદ 14 આવી ત્યારે રાત્રે જાગરણ કરી રાત્રિના ચારેય પ્રહોરોમાં બીલાથી, બીલાના ફળ, બીલીનું ફળ બીલા, એનાથી શંકરનું પૂજન કર્યું. ચૈત્ર મહિનાની સુદ 14 રાત દિવસ શિવનું સ્મરણ કરતા સમય વિતાવ્યો. વૈશાખ સુદ 30માં સતીએ એ મહિનો વૈશાખ સુદ 30 સુધી તલનો આહાર કરી અને નવા તલ અને જવ અને ભાત વડે રુદ્રદેવની પૂજા કરી. માત્ર તલનો આહાર, બીજું કંઈ ખાવાનું નહીં. જેઠ મહિનાની રાત્રે પૂનમે સુંદર વસ્ત્રો દ્વારા ભગવાનની પૂજા કરી અને ભોરિંગણીના પુષ્પ, ભોરિંગણી નામનું એક ઝાડ થાય એના પુષ્પથી શંકર ભગવાનની પૂજા કરી. અષાઢ મહિનામાં 14 કાળા વસ્ત્ર ધારણ કરી અને શંકર ભગવાનની પૂજા કરી. શ્રાવણ સુદ 8મે અને 14 જનોય અને વસ્ત્ર દ્વારા અને કુશની પવિત્રી દ્વારા શંકર ભગવાનની પૂજા કરી. આમ કેટલા કેટલા ઉપચારો ભેગા કર્યા. ભાદરવાવદ 13 એમણે વિવિધ પ્રકારના ભોગોથી ભગવાનની પૂજા કરી. આમ આરાધના કરી અને શંકર ભગવાનની ઉપાસના કરવા લાગી ત્યારે શંકર ભગવાન એના ઉપર પ્રસન્ન થયા છે. એમણે એમની સાથે વિવાહની વાત કરી. આ બાજુ વિષ્ણુ અને બ્રહ્મા બંને શંકર ભગવાન પાસે ગયા. હે શિવ, તમારે યોગ્ય અમને ધ્યાનમાં આવે એક કન્યા છે, તમે એની સાથે વિવાહ શું કામ નથી કરતા? એટલે જો આ શિવ વિવાહ એટલે ક્યાં શિવ વિવાહ છે? આ કથા સતી સાથે શિવ પરિણ્યા ને તે જે શિવ વિવાહની વિધિ અને
આપણે જે ભજવીએ છીએ એ શિવ વિવાહ તો પાર્વતી સાથે જે પરણ્યા શંકર ભગવાન તે, કેમ કે આ વિવાહ તો શાશ્વત નહોતા. સ્પેશિયલ કોકે અરજી કરી હતી માતાજીને કે તમે પધારો અને વિવાહ કરો, એટલે પરાણે પ્રાર્થના કરવાથી શંકર ભગવાને એ વાત સ્વીકારી કે ભલે તમે રાજી થતા હો તો પરણશું, પણ શિવ તો શિવા સિવાય કોઈને પરણે નહીં. એટલે શિવાને સતી બનીને આવવું પડ્યું અને એટલે જ શરતો મૂકી કે તું મને પ્રેમ નહીં કરે તો હું તને છોડીને ચાલી જઈશ, કેમ કે ચાલી જવાનું જ હતું એટલા માટે. પછી તો શંકર ભગવાનને કીધું કે તમે સતી સાથે પરણો, જેવી રીતે શિવાદેવીએ દક્ષ પ્રજાપતિને એમ કીધું કે તને મારા પ્રત્યે પ્રેમ ઓછો થઈ જશે તો હું તને છોડીને ચાલી જઈશ, એમ ભગવાન શંકરે બ્રહ્માને અને વિષ્ણુ ભગવાનને એમ કીધું કે હું એ સતીની સાથે પરણીશ તો ખરા, પણ એ દિવસે જે દિવસે એને મારા વચનમાં ભરોસો નહીં રહે ત્યારે હું એનો ત્યાગ કરીશ, ત્યારે હું એનો ત્યાગ કરીશ. આ વચન જો તમને મંજૂર હોય, પહેલાં બંનેએ કીધું અમને મંજૂર છે, અને શિવજીએ પણ આ બાજુથી સતીને વરદાન આપ્યું. આશ્વિન મહિનામાં અષ્ટમીને દિવસે સતીએ ઉપવાસ કરી નંદાવ્રતની પૂર્ણાહુતિ કરીને ત્યારે શંકર ભગવાન દક્ષકન્યાની સાથે પરણવા માટે તૈયાર થયા છે, વિધિવત પાણીગ્રહણ કર્યું છે અને દક્ષ પુત્રી સતીને શિવનો વિવાહ થયો છે. સુંદર મજાના વિવાહ સંસ્કારના ઋષિઓ દેવો શિવગણો બધા દર્શન કરી રહ્યા છે. અને એ વિવાહ કયા દિવસે થયો, બોલે ચૈત્ર સુદ તેરસને રવિવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં આ વિવાહ સંસ્કાર થયા છે, એ વાત શિવ વિવાહમાં અહીંયા બતાવી છે શિવપુરાણની અંદર. પછી તો બ્રહ્માજી ના સતી પ્રત્યેની દ્રષ્ટિને લીધે શિવજી ક્રોધિત થયા છે, વિષ્ણુ ભગવાન શાંત કરે છે ભગવાન શિવને, એ બધી કથાઓ કીધી. ઋષિઓએ ત્રણેય દેવોની એકતાની વાત કરી, શિવજીને શાંત કર્યા છે, બ્રહ્માજીએ ક્ષમા માગી છે અને બ્રહ્માજીના શક્તિમાંથી મેઘગણો પ્રગટ થયા છે એની કથા કીધી છે. પછી તો સતી અને શિવજીના દિવ્ય વિહારની લીલા કરી છે. શંકર ભગવાન અને શિવ વિવાહ ઉપરાંત પોતાના કૈલાસલોકની અંદર રહેવા લાગ્યા છે. એમ કરતાં 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 હવે જો ભાઈ, જેવા સ્વામીને એવા ગુણ. સતીને તો પ્રેમને કારણે શંકર સાથે વિવાહ કર્યા, પણ શંકર તો વૈરાગ્યના દેવ છે એટલે શિવજી સાથે રહેતા રહેતા સતીને પણ મનમાં વૈરાગ્ય પ્રગટ થયો છે. સતીને વૈરાગ્ય પ્રગટ થયો એટલે શંકર ભગવાનને ખબર પડી કે હવે સતીને જવાનો સમય થઈ ચૂક્યો છે, કેમ કે પત્નીને પતિ પ્રત્યે વૈરાગ્ય થાય ત્યારે વિરહ નક્કી થાય. શંકર ભગવાન કહે કે દેવી, તમને જો વૈરાગ્ય જ થયો હોય તો ચાલો આપણે કુંભજ ઋષિ અગસ્ત્યની પાસે સત્સંગ કરવા જઈએ. અને રામચરિત માનસમાં એ કથા બહુ અદ્ભુત છે, એક બાર કુંભજ ઋષિ પાસે ગયા છે અને સંગ સતી જગજનની ભવાની સાથે, સંગ સતી જગજનની એ સાથે ગયા છે. કુંભજ ઋષિએ તો બેયની ચરણ સ્પર્શ કરીને પૂજા કરી. હવે કથા સાંભળવા ગયા છે અગસ્ત્ય પાસે અને વક્તાએ શ્રોતા રૂપમાં આવેલા સતીને શિવને ચરણ સ્પર્શ કર્યા અને પૂજા કરી. એ તો શંકરને દેવ માનીને પૂજા કરી છે વક્તાએ, પણ સતીએ શું કીધું, લ્યો જેની પાસે કથા સાંભળવા આવ્યા એ તો અમારા પગ પકડે છે. એટલે એમને કથાની અંદર નિષ્ઠા ન થઈ, કથાની અંદર નિષ્ઠા ન થઈ, કેમકે વક્તા પ્રત્યે જ વિશ્વાસ ન હોય તો વક્તા જે બોલે એમાં ક્યાંથી વિશ્વાસ હોય. એટલે સતી દેવી તો પછી તો કુંભજ ઋષિએ કથા સંભળાવી પણ સુની મહેશ પરમ સુખ માની, ખાલી મહેશ ભગવાન શંકરે સાંભળી એવું આમાં કહ્યું છે. પછી એ કથા સાંભળીને પછી બંને પાછા આવતા હતા અને એમાં રસ્તામાં એમને શ્રી ભગવાન રામચંદ્રના દર્શન થાય. કથા બહુ પ્રસિદ્ધ છે, આપ સૌ એ કથાને જાણો છો. એટલે રામચંદ્ર ભગવાનના દર્શન થયા અને વિયોગ લીલા ચાલતી હતી ત્યારે, અને પ્રભુ શ્રી રામ ને લક્ષ્મણ પાછળ પાછળ છે અને શ્રી રામ હા સીતા ક્યાં છો તમે આવી લીલા કરે છે. શંકર ભગવાનનું ધ્યાન ગયું, અરે મારા ઈષ્ટદેવ, હું જેને પૂજું છું, હું જેને ખૂબ સન્માન આપું છું એવા મારા સ્વામી શ્રી રામ અત્યારે દિવ્ય લીલા કરી રહ્યા છે.
એટલે જય સચ્ચિદાનંદ જગ પાવન અસ કહી ચલે મનોજન સાવન, જય સચ્ચિદાનંદ હે જગ પાવન ભગવાન આપને મારા પ્રણામ. સતી તો આમ જોતા જોતા કોક વૈરાગી પુરુષ રડતો હોય ને પાછળ એના ભાઈ એમને રડતા હોય ને આવું દ્રશ્ય જોઈને ચાલ્યા ગયા. પછી સતીએ કીધું કે પ્રભુ તમે કોને પ્રણામ કર્યા? શંકર ભગવાને પહેલો પ્રશ્ન કર્યો કે તમે ન કર્યા? તો કે કોને? તો પેલા રડતા હતા એને. તો કે એ કોણ છે? તો કે દશરથ પુત્ર રામ. તો કે અરે દશરથ પુત્ર તો બનીને આવ્યા છે, સચ્ચિદાનંદ ભગવાન નારાયણનો અવતાર છે અને દિવ્ય લીલા કરી રહ્યા છે દેવી, તમે એને પ્રણામ ન કર્યા? અરે કુંભજ ઋષિએ જે રામની કથા આપણને સંભળાવી આ એ જ છે, તમે ઓળખ્યા નહીં એમને? સતીએ મનમાં કીધું હશે કે જેણે કથા સાંભળી હોય એને ખબર હોય ને, કથા સાંભળી હોય તો ખબર હોય કે જેની કથા મેં સાંભળી આ એ જ છે, તમે સાંભળી છે. કેમ કે મને તો વક્તા મને પગે પડ્યા ત્યારથી મને તો ભરોસો નહીં, એટલે મેં તો સાંભળી જ નથી, મને ક્યાંથી ખબર હોય? એટલે આમાં શું થયું છે, સવારના આપણે નાહી ધોઈને તૈયાર થવા માટે ફટાફટ શર્ટ પહેરીએ અને ગાજ જુદા બીજા ગાજમાં બીજું બટન જેમ નખાઈ જાય ને પહેલાં આમનું આમ થઈ જાય, પછી શું થાય, હરહર પહેરે જાઓ ને તો કાંઈ એક બટન વધે કાંઈ એક ગાજ વધે, એવું થાય ને? એમ આમાં એવું થયું છે, વક્તામાં વિશ્વાસપૂર્ણ રીતે શ્રવણ જ નથી થયું એટલે હરોહર ગાજ બટન જ ઊંધા છે. કથા વક્તામાં વિશ્વાસ નથી એટલે કથા સાંભળી નથી, કથા સાંભળી નથી એટલે રામ સમજાણા નહીં, રામ સમજાણા નહીં એટલે રામનું ચરિત્ર સમજાણું નહીં, અને રામનું ચરિત્ર સમજાણું નહીં એટલે આ દ્રશ્ય જોયું તો ઓળખાણું નહીં. શિવજી બધું જાણે છે. કહ્યું દેવી સોયમમ ઈષ્ટ દેવ રઘુવીરા, આજ મારા ઈષ્ટદેવ છે. મુનિધીર સંતત સિદ્ધ જોગી વિમલ મન જહી ધ્યા વહી, કહી નેતિ નિગમ પુરાણ આગમ જાસુ કીરતિ ગા વહી. સોઈ રામ એ જ મારા રામ મારા સ્વામી. સતી કે એવું છે કે તમને એવું લાગતું ન હોય તો તમે પરીક્ષા લઈ લ્યો. જો શિવજી આવું બોલ્યા છે, પરીક્ષા લઈ લ્યો, પણ એક સતી પત્ની હોય એણે પતિના વચનમાં ભરોસો રાખીને કે નહીં 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 પરીક્ષાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો, મને એમનામાં એવું ન દેખાણું હોય તો કંઈ નહીં, પણ મને તમારી વાતમાં તો ભરોસો હોય ને, મને એમનું ચરિત્ર ભરોસામાં ન આવ્યું પણ મને તમે તો ભરોસામાં લાવો આવો જ છો ને, તમે મારા સ્વામી છો, તમે કહો એ સાચું હોય, પણ એવું ન થયું, એમને પરીક્ષા લેવાની. પછી તો કથા બહુ પ્રસિદ્ધ છે તમે જાણો છો. સતીએ પરીક્ષા લીધી, સીતાનું રૂપ ધારણ કર્યું, પુની પુની વિચાર કરી અને ધરી સીતા કર રૂપ, અને જ્યાં રઘુવીર રામ જતા હતા ત્યાં આગળ આવીને સીતાજી ઊભા રહ્યા, આગળ આવીને ઊભા રહ્યા ત્યાં જ ભૂલ કરી, સીતાજી રામજીની પાછળ હાલતા હતા, કોઈ દી આગળ આવતા નહોતા, પણ આ તો સીતા હતા નહીં સતી હતા એટલે આગળ જઈને ઊભા છે. અને પછી પ્રભુ શ્રી રામની દ્રષ્ટિ હજી સતી ઉપર જાય, જે સીતા બનીને ઊભા છે એની ઉપર જાય, એના પહેલાં લક્ષ્મણની દ્રષ્ટિ ચાલી ગઈ છે. લચીમન દીખ ઉમાકૃત બેશા, રામચરિત માનસમાં કીધું લક્ષ્મણે સતીને વેશ બદલીને આવેલા જોયા એટલે લક્ષ્મણે ઓળખી ગયા કે આ સીતા નથી, રામની તો વાત ન્યા રહી, લક્ષ્મણ ઓળખી ગયા. પણ અતિ ગંભીરા કાંઈ બોલ્યા નહીં, લક્ષ્મણજીએ કીધું આ નાટક જેમ હાલે એમ હાલવા દે, આમાં આપણો કોઈ ડાયલોગ નથી, મારે કંઈ બોલવાનું નથી, કંઈ બોલ્યા નહીં. અને પછી પ્રભુ શ્રી રામે સતીને જોયા છે એટલે બે હાથ જોડી પગે લાગ્યા છે. કોઈ પતિ પોતાની પત્નીને પગે લાગે હાથ જોડીને પ્રણામ કરે? હમણે પ્રણામ કર્યા તોય સતી સમજ્યા નહીં. કેમ ભાઈ તમે હસો છો? હે, કોઈ હું પર્સનલ બાબતની વાત જ નથી કરતો અહીંયા, અહીંયા શિવ અને સતીનું ચરિત્ર ચાલે છે, આમાં તમે તમારો વિચાર શું કામ કરો છો? હું આગળ વધ્યો પાછું મારે આવવું પડ્યું, આ લોકો હશે
એક જણો મને કહેતો હતો કે લગાવડાવે તો કે પગે લાગે કોઈ, તો કે લાગવું તો ન હોય પણ લગાવડાવે તો હાથ બસ કર હવે એવું થાય તો. એટલે આ પ્રાકૃત ચરિત્ર નથી, આપણે જે રીતે ચાલવું હોય તમ તારે તમારી રીતે બરાબર, એમાં કાંઈ મારો વિક્ષેપ નથી. હું તો આ શિવની સતીની વાત કરું છું. એટલે હાથ પતિને ન જોડવાના હોય, પત્ની જોડે. તમે મારા સ્વામી છો, પણ અહીંયા તો રામજીએ આમાં હાથ જોડ્યા ને કીધું, અને પછી તો પણ ન સમજાય એટલે બહુરી વારંવાર પૂછવા લાગ્યા, કહાં બ્રિષ કેતુ બિપિન અકેલી ફિરહી કહી હેતુ. વારંવાર પૂછ્યું, વૃષકેતુ અમારા ભગવાન શંકર કઈ બાજુ છે અને તમે અહીંયા જંગલમાં એકલા કેમ ફરો છો? એટલે સતીને બધી વાત સમજાઈ ગઈ. પછી તો એ બધી લીલાઓ બધી અદ્ભુત છે. પછી તો સતીને ચારે બાજુ જુએ છે, તો જ્યાં જુએ ત્યાં રામજી દેખાય છે. પછી તો લક્ષ્મણજી પણ ચારે બાજુ દેખાવા લાગ્યા, અને પછી તો ધીરે ધીરે કરતા રામ સીતા અને લક્ષ્મણ ત્રણેયના દર્શન. આગળ જોવે તો ન્યાય દેખાય, પાછળ ફરી તો ત્યાંય દેખાય, ચારે બાજુ. એટલે એકદમ હતપ્રભ જેવા થઈ ગયા અને આંખ બંધ કરી દીધી. થોડી વારમાં રામજીએ કીધું, ઓહો થોડીક લીલા આપણી વધારે થઈ ગઈ. એટલે રામજી તો ધીરે ધીરે ત્યાંથી શિવસ્મરણ કરતાં કરતાં નીકળી ગયા છે. થોડી વાર પછી સતીએ આંખ ખોલી તો કછું નદીક તહ દચ્છ કુમારી, ત્યાં કાંઈ ન જોયું, શિવજી પાસે પાછા આવ્યા છે. શંકર ભગવાને કીધું કે આવો દેવી, ખબર પડી ગઈ હું છે હું નહીં કોણ છે? પરીક્ષા લઈ લીધી, હવે પરીક્ષા લીધી એમ હા પાડે તો સંકોચ થાય કે તમારી વાત માની નહીં અને મેં પરીક્ષા લીધી, અને પાછી પરીક્ષાનું આવું વિચિત્ર પરિણામ આવ્યું, મારી પરીક્ષા હામી થઈ ગઈ. એટલે એમણે કીધું, કછું ના પરીક્ષા લીની ગોસાઈ, મેં કાંઈ પરીક્ષા લીધી નથી, તમે જેમ પ્રણામ કર્યા એમ મેં પ્રણામ કરી લીધા છે. શંકર ભગવાન આંખ બંધ કરીને જોવે છે, કહે છે, દેવીએ પરીક્ષા તો લીધી પણ મને કહેતા નથી, હવે મારી સામું પણ અસત્ય બોલવા લાગ્યા છે, એટલે વિશ્વાસનો ભંગ થયો. પણ શંકર ભલે ખોટું બોલ્યા તોય વાંધો નહીં, માન્યા નહીં તોય વાંધો નહીં, પરીક્ષા લીધી તોય વાંધો નહીં, પણ પરીક્ષાની પદ્ધતિ સારી નહોતી, એણે મારી માં સીતાનું રૂપ ધારણ કર્યું છે, એટલે હવે આ મારે પત્નીના રૂપમાં હું એને ન જોઈ શકું, કેમ કે જગત જનની જગદંબા સીતા છે, હું એને માં માનું છું, અને હવે એનો રૂપ ધારણ કર્યા પછી હવે જો હું એમની સાથે પત્નીના ભાવથી રહું તો ધર્મની હાનિ થાય અને રામજીના પ્રત્યેનો મારો પ્રેમ તૂટે, આવું મારાથી થાય નહીં. એટલે હે સતી, તમારો ત્યાગ કરું છું, આવું કાંઈ બોલ્યા નથી, પ્રત્યક્ષ કાંઈ બોલ્યા નથી, પણ એમનું વર્તન દ્વારા સતીને ખબર પડવા લાગી છે કે હવે શિવ પાછા હતા એવા વૈરાગી બની ગયા છે. એટલે સતી પછી ધીરે ધીરે સમય વિતાવા લાગ્યા, માનસિક ત્યાગ કર્યો છે. આ બાજુ એમાં એક વખત પ્રજાપતિઓના અને દેવોના સંમેલનની વાત આવી, બધાને આમંત્રણ મળ્યું, તો શંકર ભગવાન ત્યાં હાજરી આપવા માટે ગયા છે. અને એ જ સમયે મોટો અને વૃદ્ધ થઈ ગયેલા દક્ષને જોઈને બ્રહ્માએ કીધું કે સમગ્ર પ્રજાપતિઓના નાયકના રૂપમાં હે દક્ષ, તમને હું હવે નિયુક્તિ કરું છું. પ્રજાપતિ નાયક બન્યો ને દક્ષ, એટલે ચારે બાજુ દેવતાઓ બધાએ માન આપવા માટે ઊભા થઈ ગયા છે. અને એમાં દક્ષ પ્રજાપતિએ અંદર વચ્ચેની પેનલમાં પ્રવેશ કર્યો અને બધાએ ચંદ્ર અને સૂર્ય અને બધા ઇન્દ્ર અને બધાએ માન આપવા લાગ્યા, તમે પ્રજાપતિ છો, સન્માન આપવા લાગ્યા. શંકર ભગવાન પણ એ સભામાં ગયેલા, પણ શિવ પોતાના નિજ સ્વરૂપના ધ્યાનમાં ઉન્મત્ત હતા, આનંદિત હતા, આંખો બંધ હતી, એને ખબર નહોતી કે દક્ષ આવ્યા છે, નકર તો ઊભા થઈ જાત, એને કોઈ એમાં વાંધો નથી. શિવ પરમ તત્વ હોવા છતાં મર્યાદાનું પાલન કરે, પણ એમને ખબર નહોતી. અને દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો છે શંકર ભગવાન ઉપર, અને ન કહેવાના વચનો બોલવા લાગ્યો છે. એમણે કહ્યું છે કે આ શંકરને દેવતાઓની સાથે આજથી યજ્ઞનો ભાગ નહીં મળે. ઋષિમુનિઓએ આ વાક્યનો અર્થ કાઢ્યો, દેવતાઓની હારે ન મળે, કેમ કે આ તો દેવ નથી, આ મહાદેવ છે, એટલે એનો અલગથી. એકતે રુદ્રભાગ આહ સહસ્વ શ્રામ્બિકયા તંજુખ સ્વસ્વા હૈકતે રુદ્રભાગ આ ખુસ્થે પશુ,
एकते रुद्र भाग एट्ले ईशान्याम रुद्र कलशे त्याग ईशान खूणा में रुद्र नु अलग स्थापन थाय रुद्र नो भाग अलग थी आपवामां आवे केम के महारुद्र है देव नहीं महादेव है પણ પછી તો બધું અંદરોઅંદર શિવગણોએ સામે ભૃગુ આદિકને શ્રાપ આપ્યો અને ભૃગુ આદિકે તમે તમારા શિવગણો આવું વચનો બોલો છો જાઓ તમે જંગલમાં ભટકતા રહેજો ને ભસ્મદારી બનજો ને એવું બધું શ્રાપા શ્રાપી થવા લાગી સામા સામે શંકર ભગવાન કહ્યું મનમાં વિચાર કર્યો જ્યાં સુધી હું અહીંયા હશું ત્યાં સુધી આ શાંતિ નહીં થાય અહીંયા શંકર ભગવાન કીધું શાંત થાઓ હાથમાં ડમરૂન ત્રિશુલ લઈને ત્યાંથી મૌન ભાવે નીકળી ગયા દક્ષ પ્રજાપતિને કાંઈ કીધું નહીં આજ પછી શંકરની આરાધના અહીંયા યજ્ઞની અંદર થશે નહીં આ મારો નવો નિયમ હવે એવો દક્ષ પ્રજાપતિને કાઢેલ નિયમ થોડો હાલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાંથી જ આખું જગત પ્રગટ થયું છે કોઈ પણ યજ્ઞ હોય બ્રહ્મા વિના યજ્ઞ ન થાય વિષ્ણુ વિના યજ્ઞ ન થાય અને શિવ વિના ન થાય ત્રણેયની પૂજા તો હોય હોય અને એના વિના યજ્ઞ થાય જ નહીં પૂજા ક્રમમાં ત્રણેય દેવો ન હોય એવું બને યાદ રાખજો પૂજા હું યજ્ઞની વાત કરું છું જ્યારે આહુતિ આપવાની થાય સ્વાહાકાર આપવાનો થાય એવો કોઈ પણ યજ્ઞ ન હોય જેમાં ત્રણેય દેવોની ઉપાસના ન હોય કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણને તમે પૂછી લો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય હોય જ એટલે એના વિના થાય નહીં હવે આણે નવો ઘરનો નિયમ ઘડ્યો એટલે દેવતાઓ કે હવે આપણે કરવું શું એટલે કે હાલો આપણે હવે યજ્ઞ કાર્ય જ બંધ કરો એટલે એ લોકોએ તો યજ્ઞ કરવાનું જ બંધ કરી દીધું કેમ કે કરે તો શિવનો અપરાધ પણ હવે ન કર્યો એટલે દક્ષને થયું કે કોઈ ન કરે તો કાંઈ નહીં હું કરીશ એટલે એણે ઘરને આંગણે આયોજન કર્યું યાદ રાખો યજ્ઞ યાગાદિક દેવની ઉપાસના માટે છે કોઈના અપમાન માટે ન હોય સત્કર્મ દ્વારા જો તમે કોઈનું અપમાન કરતા હો તો એ સત્કર્મ નથી એ દુષ્કર્મ છે એટલે આવી રીતે યજ્ઞનો આરંભ કર્યો અને યજ્ઞમાં બધાને આમંત્રણ આપ્યું પણ શિવને આમંત્રણ ન આપ્યું અને સતી દક્ષના મહાયજ્ઞનો આરંભ થયો સતી દેવી પછી તો ઓલા બધા સતી બિલો કે ગગન વિમાના આકાશમાં ઓલા દેવતાઓના વિમાનો નીકળતા હતા સતીનું ધ્યાન જાય છે જો આટલી ઘટના ઘટીને ત્યાં સુધી શંકર ભગવાને પોતાના પત્ની સતીને આ બાબતમાં વાત કરી નથી કે તમારા પિતાએ મારું આવી રીતે અપમાન કર્યું આવું કહ્યું જ નથી ઘરે કાંઈ વાત જ ન કરી શું કામ અપમાન કરનાર કોણ છે દક્ષ દક્ષ અપમાન કરે એમાં સતીને શું લેવા દેવા અત્યારે તો આપણે બહુ ગડબડ થાય દક્ષ અપમાન કરે સતીનો વારો નીકળી જાય હા એ તકલીફ થાય તારા બાપાએ મને આમ કીધું આ સતીને આવડતું નથી બોલતો નકર એમ કે તો તમે એની આરે સમજો એમાં મારે શું લેવા દેવા અને પછી જે ઝઘડો થાય બોલો બહારનો ઝઘડો ઘરમાં આવે એના જેવું થાય પણ શિવ જેનું નામ શંકર ભગવાન આપણને જીવતા શીખવાડે છે સાહેબ કેમ જીવવું એ શીખવાડે છે ઘરે આવ્યા તો વાત એ નથી કરી પોતાની પત્નીને વાત જ ન કરી તમારા પિતાએ આવું કર્યું કોઈ વાત નહીં પછી આ ગગનમાંથી વિમાનો નીકળવા લાગ્યા યજ્ઞ યાગાદિકના અને પછી એમાં એવું આવે છે કે વિજયા નામની એક સખીને ચંદ્રમાના પેલા યાનને વિમાનને રોક્યું અને પૂછ્યું કે જા પૂછી આવતો શું છે ચંદ્રમાએ કીધું લે તમને આમંત્રણ નથી તમારા પિતાની ન્યાય યજ્ઞનું આયોજન છે સતીએ આવીને શંકર ભગવાનને કીધું કે આવો યજ્ઞનું આયોજન છે શિવજી કે મને ખબર છે તો તમને ખબર છે તમે મને કહેતા કેમ નથી તો કે દેવી શું કહું ને આપણને આમંત્રણ નથી કે એવું થોડું હોય દીકરીને તો બોલાવે જ ને પણ એવું નથી દીકરી ને બોલાવવા માટે આ યજ્ઞ નથી જમાઈના અપમાન માટે થઈને છે કેમ પછી શંકર ભગવાને આખી માંડીને વાત કરી સતીએ કીધું તમારે મને કહેવું તો જોઈએ ને કે કહેવામાં શું થાય તમે ન્યા જાઓ ન્યા જઈને ઝઘડું કરો એવું મારે કંઈ કરવું હતું નહીં અને સૌનું કર્મ સૌ જાણે દેવી આપણને આમંત્રણ હોય તો જવાય ન આમંત્રણ ન જવાય કે નહીં પણ મારે એકલીને તો જવું જ છે શંકર ભગવાને કીધું જો તમારા પિતાનું ઘર છે તમને એકલા જવાની હું ના ન પાડી શકું પણ ત્રણ જગ્યા એવી છે કે જ્યાં જવામાં આજ્ઞા લેવાની જરૂર નથી એક ગુરુના સ્થાને એક પિતાના ઘરે અને એક મિત્રના ઘરે આપણો પાકો દોસ્તાર હોય ને એના ઘરે ગુરુના ઘરે અને પિતાના ઘરે
એની ઘેરે જવામાં કંકોત્રીની રાહ ના જોવાય, આમંત્રણની ફોનની રાહ ના જાય, પહોંચી જવાય. તું મારો દોસ્તાર છો, તું ભૂલી ગયો હશે, હું આવી ગયો, જવાય. પણ તો જવાય જો અપમાનની આશંકા ન હોય, તો એની અરે કંઈક બગડ્યું હોય તો ન જવાય. શંકર ભગવાન ધર્મ સમજાવે છે, સતી દેવી આ ધર્મને સમજી શકતા નથી. એમણે નથી સમજતા એટલે જાણી જોઈને નથી સમજતા, કેમ કે હું ત્યાં જાઉં ને તો જરાક પિતા અરે વાતચીત કરીને કહું કે એમ થોડું ચાલે, તમારે અમારા પરિવારમાં આમ બગાડવું ને પછી ન્યા મારે હું સમજવું ને બધું કરીને હું કંઈક હમું નમું કરી લઉં તો વળી પાછું સસરાને જમાઈને બધું મેળ થઈ જાય, એટલે એને જવાની. પણ હવે શંકર ભગવાને કીધું કે મનમાં વિચાર કર્યો કે જો સતી ત્યાં જશે તો એ પાછા નહીં આવે, કેમ કે દક્ષે એનું અપમાન કરશે. અને સતીએ એને શિવાદેવીના રૂપમાં જ્યારે આરાધના કરી ત્યારે એવું કહ્યું હતું કે જ્યારે તું મારું અપમાન કરીશ તો હું તારો ત્યાગ કરીશ, એટલે ત્યાં દેહ છોડશે એટલે ના પાડે છે. પણ માન્યા નહીં ને, એટલે ભગવાન શંકરે કીધું કે નંદીને બોલાવો. નંદીને કીધું કે તમે સતીના જેટલા વસ્ત્ર ને જેટલો સામાન છે એના સહિત એને લઈ જાઓ. એ કેમ કે હવે એ પાછા નથી આવવાના, અને લઈને ગયા છે. અને પછી તો આગળની કથા બહુ પ્રસિદ્ધ તમે જાણો છો. દેવી ત્યાં ગયા તો આવતા જોઈ અને દક્ષ ત્રાસ કાહુન સન્માની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુન સન્માની, સાદર મિલી ભલે હી એક માતા, ભગીલી મિલી બહુરી મુસ્કાત. આવી રીતના બધી ઘટનાઓ ઘટી છે. બધા પ્રેમથી મળવા તો માગતા હતા, પણ આમ મળવા જાય ને દક્ષ નિહા મુજવે તો ઓલી દેવીઓ બધી કે હાલો સતી આવી, દેવતાઓ કે કોક જાય ને પછી જાજો, આપણે પહેલ ન કરાય. દક્ષ જોયો કોઈ હલતું નથી, પણ માતા તો મળી છે. સાદર મિલી ભલી એક માતા, માતાએ એણે દક્ષનો વિચાર ન કર્યો, એ તો ગઈ બેટા અહીંયા અહીંયા આવતી રહે, મારી દીકરી આવી, સારું કર્યું, મન તારી રાહ હતી કે તું આવીશ બેટા. એ કે મારા પિતાએ આ કે તારા પિતાને તો કુબુદ્ધિ સૂજી છે, ભલે આવી. પણ બધી ચર્ચાઓ કરી અને અહીંયા તો લખ્યું છે ભગીની મિલી બહુરી મુસ્કાતા, બહેનો બધી હસતા હસતા મળી, એટલે જરાક વધારે દાંત કાઢીને મળી, એટલે આવી ગઈ બને એવી ના આવ્યા. સતી કે તન નથી ખબર હું કામ નથી આવ્યા, ઉંબાડિયું મૂકે બને એવી નથી આવ્યા, એ તને નથી ખબર હું કામ નથી આવ્યા. એટલે ભગીની મિલી બહુત મુસ્કાતા, વધારે હસીનું જરાક મળે છે. એ જો અમારે તો હારે છે, પેલી કે હારું. એ પછી તો સતી દેવી કહે છે કે જે હોય તે, પણ યજ્ઞમાં તો યજ્ઞની મર્યાદા હોવી જોઈએ, જ્યાં શિવની પૂજા થવી જોઈએ ત્યાં તો શિવનું સ્થાપન હોવું જ જોઈએ. મારે એક જ તપાસ કરવી છે કે આ યજ્ઞ ખંડમાં, આ યજ્ઞના મંડપમાં શિવનું કોઈ સ્થાન છે કે નહીં, બસ એના પછી હું મારા જીવન ને મૃત્યુનો નિર્ણય કરીશ. અને જ્યારે ગયા છે તો ત્યાં જોયું તો ઈશાન ભાગની અંદર ઈશાન્યામ રુદ્ર કલશે ત્યાગ, ઈશાન ખૂણામાં રુદ્ર કલશ હોય છે, રુદ્ર કલશની સ્થાપના ન કરી આ જોયું, એટલે કીધું કે વેદ અને વેદાંતની પરંપરાને ઓળંગીને ચાલે એટલી દક્ષમાં તાકાત હજી છે નહીં, આ મારું અપમાન કર્યું છે. પોતાના શિવાદેવીનું પોતાનું વરદાનની જે વાત યાદ આવી છે, અને પછી એણે કીધું કે સાંભળો હે ઋષિમુનિઓ, સુનાહું સભાસદ સકલ મુનિંદા, કહી સુની જિન શંકર નિંદા, સો ફલ તુરત લહબ સબ કાહુ, ભલી ભાંતિ પછિતાવ પિતા. સાંભળો મુનિશ્વરો, જેણે શંકરની નિંદા કરી છે, જો યાદ રાખજો બહુ વચન બહુ સુંદર છે, કહી સુની જિન શંકર નિંદા, કોક ખરાબ કરે અને એની તમે નિંદા કરો તો વાત અલગ છે, પણ આ તો કોણ છે, શંકર નિંદા, સમ કલ્યાણમ કરોતી ઇતિ શંકર, કલ્યાણ કરનારની નિંદા ન કરવી. કલ્યાણ કરનારના વખાણ ન કરો તો કાંઈ નહીં, પણ સારું કરતો હોય ને એની નિંદા ન કરવી એ મહાદોષ છે. પહેલાં તો સારું આપણે કરવું હોય તો એને ભેગું કરવું, ન કરીએ તો કોકને કેવું તમે કરો, કોકને કેવું ન હોય આપણે કરવું ન હોય તો કાંઈ નહીં, પણ મૌન રહેવું. ઘણા લોકો પોતે તો ના આપે, કોક દેવા જતો હવે ન્યા હું આપવાનું હોય, તને કઈ ખબર છે, પોતે તો ના આપે, કોક આપતા હોય એ નહીં રોકે, સત્કાર્ય કરવામાં એવું નહીં કરવાનું, એટલે રોકવાના નહીં.
સત્કાર્યમાં રોકી ન શકાય એટલે કહી સુની જ ને શંકર નિંદા, આ આ આ કલ્યાણ કરનારા તત્વની તમે નિંદા કરો છો એટલે સો ફલ લહબ તુરત સબ કાહુ, આનું ફળ તમને તરત હમણાં મળશે થોડા વખતમાં, અને ભલી ભાંતિ પછતાવ પિતાહુ, મારા પિતાને તો ભલી ભાંતિ પછતાવો થવાનો છે, આમ કહી અને ભળ 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 યોગાગ્નિ દ્વારા પોતાના જ જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી અને સતીએ પોતાના દેહને બાળીને ત્યાં ભસ્મ કર્યો છે. અને કનખલ એ જગ્યા છે, જે જગ્યા ત્યાં આ દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાંનું વાતાવરણ તમે જોજો. હરિદ્વારમાં હરકી પેઢી જાઓ અને દક્ષેશ્વર કનખલ જાઓ, બે બાજુ બાજુમાં હોવા છતાંય બેના વાતાવરણ આખા જુદા છે, એની ફિલિંગ્સ તમે જોજો. હજી પણ સતીના હૃદયનો એ દાહ તમને ત્યાં અનુભવ થાય કે અહીંયા શંકરનું અપમાન થયું. કનખલમાં એ યજ્ઞના પેલામાં માંડવામાં પોતાના દેહને બાળીને ભસ્મ કર્યો છે. અહીંયા તો કથા પણ આવી છે કે દધીચી ઋષિ એ અહીંયા આવી અને શ્રાપ પણ આપ્યો હતો કે તમારે બધાને એનું ફળ ભોગવવું પડશે, અને કોપાયમાન થયેલા એવા એ સતીના દેહને બળીને ભસ્મ થયા. એટલે શિવના ગણો બધા લડવા માટે ગયા, પણ એ બધાએ ખૂબ વિરોધ કરવાની કોશિશ કરી, પણ ઋભુ નામના ગણોએ એને મારીને ત્યાંથી ભગાડ્યા છે. શંકર ભગવાનને જઈને વાત કરી, શંકર ભગવાને આ સમાચાર સાંભળ્યા, વીરભદ્ર કરી કોપ પઠાય, વીરભદ્રને પ્રગટ કર્યો. શંકર ભગવાન નૃત્ય કરવા લાગ્યા, પોતાની પત્નીના વિયોગમાં ચારેય બાજુ જટા ઉછાળવા લાગ્યા, પોતાની જટા પથ્થર ઉપર પછાડી એમાંથી વીરભદ્ર પ્રગટ થયો. એ વીરભદ્ર, મારી પત્ની સતીએ જ્યાં દેહ બાળીને ભસ્મ કર્યો છે, જાઓ એ યજ્ઞનો વિધ્વંસ કરો, ખતમ કરો. અને વીરભદ્ર કોપાયમાન થઈને ત્યાં ગયા છે. મહાકાળી વગેરે શક્તિઓ એની સાથે ગઈ છે. ડાકીની શાકીની ભૂત પ્રમથ ગણો, ગુહ્યકો કુષ્માંડ પરપટ ચટક બ્રહ્મરાક્ષસ ભૈરવ વીર ક્ષેત્રપાલો બધાની સેનાને સાથે લઈને ગયા છે. કાત્યાયની ઈશાની ચામુંડા મુંડ મર્દિની ભદ્રકાલી ભદ્રાત પરિતા વૈષ્ણવી નવદુર્ગા જેવી દેવીઓ સાથે ગઈ છે. આવી બધી શિવપુરાણમાં કથા છે. અને પછી ત્યાં દક્ષ પ્રજાપતિ ડરી ગયો, નારાયણના શરણે ગયો, હે નારાયણ બચાવો. નારાયણે કીધું, ઓરિજિનલ જ્યારે પૂછવાનું હતું તો અહીં તો આવ્યો નહીં પૂછવા, હવે તો તારા યજ્ઞમાં તારી ભેગા અમે બળશું, મારા પાસે ચક્ર છે, ચક્રથી હું બધાને મારી શકું, પણ વીરભદ્રને ન મારું, વીરભદ્ર તો મરશે નહીં પણ ચક્ર શંકરની પાસે વયું જશે મારું, એટલે આનાથી કાંઈ ન થાય. વીરભદ્રની સામે છતાં પણ લડવા ઊભા થયા. વીરભદ્રે કીધું, એ નારાયણ તમને ખબર નથી કે દક્ષએ કયો અપરાધ કર્યો છે અને હું અહીં શું કામ આવ્યો છું? નારાયણે કીધું, મારે તો અહીં આવવું પડે ને એટલે હું આવ્યો છું, બાકી તમે તમારું કામ કરો, મને કોઈ વિરોધ નથી. નારાયણના આવા વચનને સાંભળી અને વીરભદ્ર પ્રસન્ન થયા, તમે ખરેખર જાણકાર છો. સુદર્શન ચક્ર ફેંક્યું એટલે ક્ષેત્રપાલ તરત એ સુદર્શન ચક્રને ગળી ગયો. ક્ષેત્રપાળનું ગળું દબાવી ભગવાને ભગવાન નારાયણે સુદર્શન ચક્ર પાછું કઢાવ્યું છે. વિષ્ણુના શરીરમાંથી યોગ માર્ગના બળને લીધે શંખચક્ર ગદાપદ્મ વગેરે છૂટ્યા છે. બહુ યુદ્ધ કર્યું પણ નારાયણની શક્તિ પણ કામ ન લાગી, નારાયણ પણ પરાજિત થયા. નારાયણના પરાજિત થવાનું કારણ શું હતું? દધીચી ઋષિનો શ્રાપ. એને દધીચી ઋષિના શ્રાપનું પાછળનું કારણ શું હતું એ સાંભળવું હોય તો તમારે કાલે આવવું, નહીં તો ખબર નહીં પડે. પેલું સિરિયલમાં ના આવે આમ દરવાજો આમ ખોલે ને, હવે આપણને એમ થાય જરાક્સીને બતાડી દેતા હોય તો ઓલી બાજુ કોણ ઊભું હતું, આ બેનની આંખો પોળી કેમ થઈ ગઈ. વધુ આવતા અંકે એટલે જો તમારી જિજ્ઞાસા શિવપુરાણની સાથે બંધાયેલી રહે એટલા માટે એવી જગ્યાએ જ વિરામ કરીએ જેમાંથી નવી વસ્તુ કાલ જાણવા મળે, શીખવા મળે, એ નવી વૃત્તાંત. હા, એટલા માટે વિરામ નથી કર્યો, એકચ્યુઅલી સમય થવા જઈ રહ્યો છે અને દધીચી ઋષિનું વૃત્તાંત બહુ સરસ છે, સાંભળવા જેવું છે. એટલે ઉત્તમ ચરિત્રને ઉત્તમ રીતે સાંભળીએ તો એમાં આનંદ આવે, એટલા માટે થઈને વિરામ કર્યો છે. તો આવો બે મિનિટ શિવનામ સંકીર્તન કરી અને પછી આ સત્રને વિરામ તરફ લઈ જઈએ. તમે બહુ આટલી સંખ્યામાં પ્રેમથી બધા આવો છો, સમય આપીને અને પ્રેમથી સાંભળો છો એ જોઈને ખૂબ આનંદ થાય છે. ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ બધા જે જે લોકો શિવપુરાણનું શ્રવણ કરી રહ્યા છે, પવિત્ર શ્રાવણ માસ શંકર પધારે એના પહેલાં એને તૈયારી થઈ જવી જોઈએ ને, શ્રાવણ માસ આવ્યો એ પહેલાં જ આપણે શિવગાથા
ગાય અને જાણે શંકરની આરાધના કરવા, સ્વાગત કરવા માટે બેઠા છીએ એ ભાવથી તમે બધાએ સાંભળી રહ્યા છો. આપની શ્રદ્ધા, આપ સૌની ભાવનાને મારા વંદન. આવો હરિનામ સંકીર્તન કરી અને સત્રને વિરામ તરફ લઈ જઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓ મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર ભોલે નમ શિવાય. સોમેશ્વર મહાદેવ, સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર ભોલે નમ શિવાય. શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ સાંભ સદા શિવ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય. ભવાની શંકર મહારુદ્ર ભગવાન કી જય. ગણપતિ ગજાનન મહારાજ કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી રાધા રમણ વિહારી ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. બોલીએ સાંભ સદા શિવ ભગવાન કી જય. ઓમ જય કૈલાસપતિ પ્રભુ, જય કૈલાસપતિ, કૃપા કરીને અલ્પો, કૃપા કરીને અલ્પો, સૌને શુભમતિ. ઓમ જય કૈલાસપતિ, મસ્ત બની જંગલમાં કાયમ વિહરતા, પ્રભુ કાયમ વિહરતા, માનવ દાનવ દેવો, માનવ દાનવ દેવો, તમ ચરણે ઠરતા. ઓમ જય કૈલાસપતિ, મુકુટ જટાનો સુંદર શિર ગંગાધારા, પ્રભુ શિર ગંગાધારા, વ્યાગ્રાંબરના વસ્ત્રો, વ્યાગ્રાંબરના વસ્ત્રો, ભાવે સજનારા. ઓમ જય કૈલાસ.
પ્રભુ નંદી પર સ્વારી વિષ પચાવન હાર વિષ પચાવન હાર જય જય ત્રિપુરારી જય કૈલાસ પતિ રામ ભક્ત થઈ પ્રેમે કાયમ ગાન કરે પ્રભુ કાયમ મનોહરેણ સુવર્ણ પાત્રાંતર સંસ્થિતેન પ્રદીપ્તવાસા સહ સંગતેન નિરાર્જનમ તે જગદીશ ગુરવે મંગલમ ભગવાન શંભુઃ મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતી નાથો મંગલાય તનોહરઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ભગવતો વાંગ્મયાય શિવ મહાપુરાણાય નમઃ કર્પૂરારાર્તિક્યં સમર્પયામિ જળથી અંજલિ જલેન શીતલીકરણમ જળ ચારે બાજુ આરતીને ફેરવી હાથેથી ભગવાનને આવે આરતી ભાવનાથી આપો હસ્તાભ્યામ દેવાભિવંદનમ સૌ પોતપોતાને હાથે પોતે પણ આરતી ગ્રહણ કરી લેજો સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ મનસા મંત્રપુષ્પાંજલિમ સમર્પયામિ બે હાથ જોડી શંકર ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરો નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય ચરણ કમલયુગ્મયોર પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ બોલીએ સાંભ સદાશિવ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય આજ કે આનંદ કી જય ઓ નમઃ પાર્વતી